ભાગવતનું ફળ છે ને એ દસમ સ્કંધ છે. એટલા માટે તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું જ કે દસમ સ્કંધ છે એ અમારું ભક્તિશાસ્ત્ર છે, ભાગવતનો પંચમ સ્કંધ છે એ અમારું યોગશાસ્ત્ર છે, અને આજ્ઞાવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ અમારું જ્ઞાનશાસ્ત્ર છે. ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને જ્ઞાનશાસ્ત્ર આ રીતે સ્વામિનારાયણ ભગવાનને પ્રતિપાદિત કરેલા છે. એટલે ભાગવતનો દસમ સ્કંધ અત્યારે આપણે શરૂ કરી રહ્યા છીએ અને એ મુખ્ય છે. ભગવાનનું ભાગવતનું જે ફળ હોય ને દસમ સ્કંધની અંદર છે અને ભક્તિશાસ્ત્ર છે. એટલા માટે કનૈયાનું નામ સ્મરણ કરી અને આપણે જેટલી બને એટલી તીવ્રતા પૂર્વક ઉતાવળથી ભગવાનની ભજન કરી, ભગવાનની નિષ્ઠાપૂર્વકની ભક્તિનું ભાતું ભેગું કરી જીવનને ધન્ય બનાવી લેવા માટે પ્રયત્ન કરવા. પ્રયત્ન કરવો એ આપણી ફરજ છે. પ્રયત્ન કર્યા વગર કાંઈ મળતું નથી. સુપ્તસ્ય સિંહસ્ય મુખે નહીં પ્રવિશંતિ મૃગાહા, સૂતેલા સિંહના મોઢાની અંદર મૃગલાઓ આવીને ઘૂસતા નથી, પ્રવેશતા નથી, એનો ખોરાક બનતા નથી. એટલા માટે આપણે ભગવાનને ભજન કરી અને ભગવાનને મેળવવા પ્રયત્ન કરવા. ભાગવતના પૂર્ણ પુરુષોત્તમ દેવ શ્રી કૃષ્ણ છે, એમના ચરિત્રનો મહિમા અપરંપાર છે. આ દુનિયાની આધી અને વ્યાધિની અંદરથી મુક્ત કરાવી આપે છે. જીવનના નાના મોટા સુખ પ્રાપ્ત કરવી કરાવી જીવનને અંતે મોક્ષ અપાવવાની પ્રબળ શક્તિ ભાગવતની અંદર રહેલી છે. સંસારના મોહ અને માયાના સકંજામાંથી અલગ થવું સરળ નથી, પણ ભાગવતનું માધ્યમ કૃષ્ણનું શરણ સ્વીકારવામાં આવે ને તો એના પ્રભાવને લીધે આપણે મોહ અને માયામાંથી મુક્તિ મળે છે. એ ગૌશાળા લાભાર્થ છે. કોઈ જપ્યાઓને કે ભૂદેવને પણ આમાંથી કાંઈ લેવાનું હતું, એ બધી વ્યવસ્થા જુદી છે. હવે સૌજીભાઈને વિનંતી કે કીર્તન બોલજે. રવજીભાઈએ આપણને બહુ સારી સૂચના અને વિનંતીના રૂપમાં અહીં સાંભળવા આવેલ સભાસદો ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો બધાને આગ્રહપૂર્વક બપોરની આપણું આ સેશન કથાનું પૂરું થાય ત્યારે આગ્રહપૂર્વક પોતાને રસોડે જમવા માટેનું આમંત્રણ આપ્યું છે. એટલા માટે કોઈ પણ ભાઈઓ બહેનો અહીંથી છૂટ્યા પછી રસોડે જમવા વગર જતા નહીં. અને ટાઈમનો તો ઠીક છે, ટાઈમ કીધું એ પ્રમાણે આપણો ટાઈમ 3-6 છે, સવારમાં 9-12 છે, એટલે એ પ્રમાણે તમે બધા આવી શકો તો આવવા પ્રયત્ન કરજો કે જેથી આપણી કથા શરૂ થાય એની અંદર તમારી લિંક તૂટે નહીં. હવેથી ભાઈ શ્રી સવજીભાઈ છે, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પોતે આગેવાન છે, મંદિરની અંદર આગેવાન છે, પોતે સમાજ તબલા વગેરે સારું બજાવે છે. એટલું જ નહીં પણ પોતે કીર્તન હોતી બનાવે છે. ગઈકાલે એમણે મને વાત કરી કે મેં એક કીર્તન બનાવ્યું છે, ભગવાનના ગુણ ગાતું કીર્તન બનાવ્યું છે, ભાગવતનું માધ્યમ એણે રાખ્યું છે. તો એમના મુખે અત્યારે આપણે જે રિસેસનો થોડો ટાઈમ છે ને એ દરમિયાનમાં એમના મુખે આપણે એમણે ક્યુ કીર્તન બનાવ્યું છે એ સાંભળી અને ભગવાન શ્રીહરિની ભજન ભક્તિની અંદર થોડો વધારો થાય એવા પ્રયત્ન માટે આપણે સૌજીભાઈને કહીએ કે પોતે બનાવેલ કીર્તન પોતે હવે ગાશે. આજે કુંજડિયાને આંગણે રે રાજ, આજે કુંજડિયાને આંગણે રે રાજ, વાચે ભગવત પુરાણ રે ગોર્ધન ભાઈ મધુરી વાણીએ રે રાજ, માનવ મેરા ચોરે રાજ, માનવ મેરા મણા ઉમ ચોરે રાજ, સભા તો સાગર સમાન રે ગોર્ધન ભાઈ મધુરે વાણીએ રે રાજ, શેર થયે ને સુણે સુખથી રે રાજ, શેર થયે ને સુણે સુખથી
रेराज अमृत धारा रस पान रे गोर्धन भाये मधुरे वाणी रेराज अमृत धारा रस पान रे भावया पार पुना बाईनो रेराज भावया पार पुना बाईनो रेराज खेचे छे मानवियो ना मान रे गोर्धन भाये मधुरे वाणी ये रेराज ए ये वो जो प्रेम आखा कुटुंब नो रेराज ये वो जो प्रेम याखा कुटुंब नो रेराज साथे मळीने करे काम रे गोर्धन भाये मधुरे वाणीए रेराज चारे दे साथे कथा सांभळ चारे दे साथे कथा सुणवा रेराज चारे दे साथे कथा सुनवार रात उमिया से मोघेरा में मान रे गोर्धन भाये मधुरे वाणिए रात ये उमिया से मोघेरा में मान रे गोर्धन भाये मधुरे वाणिए रे रात ताणे ज माड़े तेने भाव थे रे राज ताणे ज माड़े तेने भाव थे रे राज मोंघा मिष्ठान भोजन रे गोर्धन भाये मधुरे वाणिए रे राज धन धन आचार्य ना उमंग ने रे राज धन धन आचार्य ना उमंग ने रे राज पड़घो पड़े से सबा सिर रे गोर्धन भाये मधुरे वाणिए रे राज ए पड़घो पड़े से सबा सिर रे गोर्धन भाये मधुरे वाणिए रे अमृत कथा निजामी ये लड़ी रे रात ये निजामी अमृत कथा निजामी ये लड़ी रे रात सभा तो सागर समान रे गोर्धन भाये मधुरे वाणिए रे रात आवायो सव माजे आविया रे आवायो सब मजे आविया रे रात सब दिए जीव सद भाज रे गोर्धन भाये मधुरे वाणिए रे रात सब दिए जीव सद भाज रे गोर्धन भाये मधुरे वाणिए रे रात आजे कुंदड़िया ने आंगणे रे रात वाते भगवत पुराण रे गोर्धन भाये मधुरे वाणिए रे रात सदान સવજીભાઈ ડોબરિયા એમણે ગઈકાલે મને કીધું કે મેં કીર્તન બનાવ્યું છે મારે બોલાય મેં કીધું ચોક્કસ બોલાય એમાં શું વાંધો આપણે કીર્તન ભક્તિ કરવાનું જ કામ છે એણે ભેગું મારું નામ જોડ્યું ભાગવતની કથા વચાય છે મારું નામ જોડ્યું ખરેખર આપણા નામ જોડવાની જરૂર નહીં
ભાગવતની કથા વાંચવાનું હાર્દ્ય એ છે કે સમૂહની અંદર ભજન થાય. કથા વાંચ્યા પછી જો આપણને અભિમાન આવે ને તો અભિમાનથી માણસની પડતી થાય. આપણે ઉર્ધ્વ ગતિ કરવાની છે, આપણે અધોગતિ કરવાની નથી. એટલા માટે ભગવાનનું ભજન કરતાં કરતાં જીવને અહમ આવવો ન જોઈએ. અહમ આવે કામથી ગયા, ઉર્ધ્વ ગતિને બદલે અધોગતિ થાય. એટલા માટે સવજીભાઈના દાદા જે હતા ને, મોટા બાપા નરસિંહ બાપા, એણે પણ કીર્તન બનાવતા. એમણે કીર્તનો જ્યારે 41 કીર્તન બનાવ્યા ને ત્યારે એક પુસ્તિકા છાપી હતી. એ પુસ્તિકા નરસિંહ બાપાએ મને આપેલ, મારી પાસે અમેરિકામાં અત્યારે પણ છે. ત્યાર પછી એમ સવજીભાઈ વાત કરતા હતા કે 101 ટોટલ કીર્તનો નરસિંહ બાપાએ બનાવેલા. એટલે કુટુંબની અંદર હોય ને એ વંશ વારસોની અંદર પણ આવે હો. સવજીભાઈ નરસિંહ બાપાને ભત્રીજા ડોબરિયા, એણે પણ આ કીર્તન બનાવ્યું. રાગે સરસ છે, મેળ પડી જાય ને એવો રિધમેટિક જેને કહેવાય ને. કીર્તનના માધ્યમ થકી ભગવાન શ્રીહરિનું જે આ વાક્મય સ્વરૂપ છે, વાણી છે, ભાગવત છે, એનું આપણે રસપાન કરીએ. ગંગાની અંદર સ્નાન કરવા જવા માટે અત્યારે તો ટિકિટો બહુ મોંઘી થઈ ગઈ છે ભાઈ, પૈસા ખર્ચ થાય, રસ્તામાં ખાવા પીવા માટે ખર્ચ થાય, ત્યાં રહેવા કરવા માટે ખર્ચ થાય. અને આ ગંગારૂપી જે ભાગવત છે અત્યારે આપણા ગામની અંદર આપણી સમક્ષ આપણી જે લોહાણા વાહજન મહાજન વાડી છે ને એની અંદર આપણે સ્થાન રાખ્યું છે. આ ગંગારૂપી વાણીની અંદર સ્નાન કરતાં કરતાં શ્રીહરિ તમારા ઉપર અને મારા ઉપર રાજી થાય, પ્રેમનો વરસાદ વરસાવે, ભક્તિની અંદર આપણને એની અંદર વધારો થાય, કૃષ્ણનું નામ અને કૃષ્ણનું સ્મરણ આપણા મનની અંદર, ચિત્તની અંદર, બુદ્ધિની અંદર કાયમ વાસ કરે ને એવી ભગવાનને પ્રાર્થના કરીએ, એવું ભજન કરવું. ગઈકાલે મેં વિદ્યાચરણ સ્વામીનું ઉદાહરણ આપ્યું ને, વિદ્યાચરણ સ્વામી ગરીબ હતા, એને થયું ગાયત્રીના જપ કરું તો ભગવાન પૈસા આપે. બહુ જપ કર્યા પૈસા ન આપ્યા, પણ એનું મન છે ને એ સંસારમાંથી નીકળી અને ભગવાનમાં કેન્દ્રિત એવું થઈ ગયું. ગાયત્રીના મંત્ર ચાલુ રાખ્યા, ગાયત્રી દેવી પ્રસન્ન થયા, કહે છે કે માગ માગ. આપણી સ્થિતિ પણ આવી થાય ને એવી ભક્તિ કરી લેવી. વિદ્યાચરણ સ્વામી કહે છે કે પૈસાની જરૂર હતી ને તમારું ભજન કર્યું ત્યારે તમે પ્રસન્ન ન થયા, અત્યારે મારે કોઈ પણ વસ્તુની જરૂર નથી ને માતાજી તમે પ્રસન્ન થયા ને ઉપરથી માગવાનું કહો છો, તો જ્યારે જરૂર હતી ત્યારે તમે કેમ પ્રસન્ન ન થયા? માતાજી કહે છે પાછુંવાળું જો, પાછુંવાળું જોઈએ તો 24 મોટા પર્વતો આગથી ભડકે બળે છે. વિદ્યાચરણ સ્વામી કહે છે કે દેવી આ શું છે? એ કે તારા પૂર્વજન્મના પાપ, 24 મોટા પર્વતો જેવા તારા પૂર્વજન્મના પાપ હતા અને જ્યાં સુધી તારી પાસે પાપના પોટલા બાંધેલ હતા ત્યાં સુધી હું પ્રગટ કેવી રીતે થાઉં? એમ આપણા શરીરની અંદર કામ ક્રોધ લોભ મોહ વગેરે દુશ્મનો પડ્યા છે, દુતત્વ પડ્યા છે, વિકાર પડ્યો છે, વાસના પડી છે, કામ વાસના પડી છે, ખાવાની વાસના પડી છે, ભોગવવાની વાસના પડી છે, ત્યાં સુધી કૃષ્ણ કાનુડો કહે છે કે મારે તમારી અંદર આવવું છે, તમને દર્શન દેવા છે, પણ કેવી રીતે દર્શન દેવા? તેમાં ગાયત્રીના મંત્રની વાત કરીને ગાયત્રી દેવી પ્રસન્ન થયા, એના પાપ બધા બળી ગયા. એમ આપણા પૂર્વજન્મના પાપને બાળવા માટે આપણે ભગવાન શ્રીહરિના શરણની જરૂર છે. શરીર દ્વારા જે પૂર્વજન્મના પાપ છે એ ભોગવતા ભોગવતા બાળી નાખવાના છે. આ જન્મની અંદર નવા પાપ ઊભા ન થાય એની તકેદારી રાખવાની છે. આમ કરતાં કરતાં આપણું જીવન પાપ અને પુણ્યથી રહિત થાય છે અને એ રીતે આપણું આત્યંતિક કલ્યાણ અને મોક્ષ થાય છે. કૃષ્ણ ભગવાનની વાત આગળ ચલાવીએ. શ્રી કૃષ્ણ લીલાની અંદર યોગીઓ ભોગીઓ સંન્યાસીઓ ગ્રહસ્થ બધાને આનંદ મળે છે. શ્રી કૃષ્ણ સમાન કોઈ યોગી નથી અને શ્રી કૃષ્ણ સમાન કોઈ ભોગી પણ નથી. યોગી ભોગી થવા જાય ને તો એ માંદો પડે છે, એનું પતન થાય છે, પણ કૃષ્ણ ભગવાન એક જ એવા પરમાત્મા છે કે જે યોગી અને ભોગી બંને છે. ભોગી હોય એ યોગી થઈ શકે નહીં, એ રોગી થાય.
ભોગી હોય, બહુ ખોરાક ખાઈએ તો શરીરની અંદર રોગ પ્રવેશ કરે. એટલા માટે વિવેકથી માપે જોઈએ એટલો ખોરાક ખાવો. ખોરાક કરો કરીને શરીરને એકદમ મસ્ત ન બનાવી દેવું, સમજ્યા ને. અમેરિકામાં કોઈ જાડો માણસ હોય ને એને આપણે કહીએ તું જાડો છો, તેને અપમાન થાય ને, ખોટું લાગી જાય, તો પછી આપણે શું કહેવું? તો આપણે કંઈક તમે તમારી હેલ્થ બહુ સારી રાખો છો, આમ જાડો માણસ હોય ને એને આપણે કંઈક તમારી હેલ્થ તમે બહુ સારી રાખો છો, ખુશ થાય. ડાયો માણસ હોય ને, સમજદાર માણસ હોય, થોડી વાર પછી લાઇટ થાય તો એને ખબર પડે કે એણે જ માથા તાપલી મારી લીધી, પણ આપણને ખબર ન પડી એમ, સમજ્યા. એટલે બહુ ખોરાક કરીને એમ કે આનંદ મળે છે એવું ન કરવું બહુ. પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે કે જેનું મરણ નજીક આવ્યું હોય એનું શું કર્તવ્ય છે, એને શું કરવું જોઈએ કે જેથી એનું મરણ સુધરે. સુખદેવજી વિચાર કરે છે કે 7 દિવસની અંદર રાજાનું મૃત્યુ થવાનું છે. આ 7 દિવસની અંદર જો પરીક્ષિત રાજા ભક્તિની અંદર તન્મય થાય, ભગવાનના ભજનની અંદર તન્મય થાય, ભાગવત રૂપી જે ભગવાનની વાક્મય વાણી છે એ સાંભળવામાં તન્મય થાય અને કોઈ પણ શંકા અને કુશંકા એના મનમાં ન રહે, તો 7 દિવસની અંદર રાજાનો મોક્ષ થાય એમાં કોઈ મિનમેખ નથી. ખરી રીતે મુક્તિ આત્માને મળતી નથી, પણ મુક્તિ મનને મળે છે. કેટલાક આચાર્યો એમ માને છે કે આત્મા અને પરમાત્મા એક જ છે, કેટલાક આચાર્યો તેને ભિન્ન માને છે. આત્મા એ અંશ છે અને પરમાત્મા છે અંશી જ. શંકર સ્વામીના સિદ્ધાંત જીવ અને ઈશ્વરને એક માનવામાં આવે છે. જે ભેદ દેખાય છે ને એ અજ્ઞાનથી દેખાય છે. અજ્ઞાન આપણામાં પડ્યું છે એને લીધે ઈશ્વર અને જીવ જુદા છે એમ આપણને લાગે છે. શિવનો ભેદ ઉપાધિથી મટે છે. આ જીવ અંશી થઈ શકતો નથી. જો અંશમાંથી અંશી જુદો પડ્યો તો અંશીના સ્વરૂપની અંદર ભંગ થયો એમ કહેવાય. ગુલાબનું ફૂલ હોય, એક પાંખડી તોડી લીધી તો પછી એ આખું ફૂલ ન કહેવાય, કારણ કે પાંખડી તૂટી ગઈ. એમ અંશની અંદરથી અંશી જુદો પડે તો અંશની અંદર એટલી ખોડખાપણ ગણાય કે એક જીવ જુદો પડી ગયો. પણ ભગવાનના માર્ગની અંદર દ્વૈત અદ્વૈત રાખવામાં આવે. અદ્વૈત એટલે એક અને માત્ર એક, ભગવાન માત્ર એક છે, એની અંદર બે નથી. વૈષ્ણવો દ્વૈતમાંથી અદ્વૈતમાંથી કાલ્પનિક દ્વૈત રાખે અને એ રીતે ભક્ત ભગવાનનું ભજન અને સુખ માણી શકે. કોઈ પણ રીતે માનો, જેમ તમારે માનવું એમ માનો. ભગવાન એક છે, બે છે, અનેક છે. ભગવાનના તો 1008 નામ છે. પેલું કીર્તન આવે છે ને, હરિ તારા નામ હજાર કે નામે લખવે કંકોતરી, હરિ તારા ધામ હજાર કે ધામે લખવે કંકોતરી. ભગવાનના 1008 નામ છે. કોઈ પણ એક નામનું ભજન કરો, ભગવાન કે હું તમને સાક્ષાત્કાર કરાવવા માટે બંધાવું છું. માત્ર ભાવનાથી ભક્તિ કરવી જોઈએ. ભાવ વગર કમાણી નથી. ભાવ વધે તો કમાણી થાય, ભાવ ઘટે તો નુકસાની થાય. એટલે ભગવાનની ભક્તિ ભાવનાપૂર્વક કરવી. આત્મા હંમેશા મુક્ત છે. જીવને ઈશ્વર રૂપ માનો અને એનો અંશ માનો તો પણ આત્મા છે એ તો મુક્ત જ છે. સુખ અને દુઃખ આત્માને થતા નથી, એ થાય છે મનને. પણ એનો આરોપ આત્મા પોતાના ઉપર લે છે. ઘણી વખત આપણે આમ ઘેરા ઘા મારતા હોય ને, કોક કહે કે આ મને જ તમે કીધું, અહીંથી સ્ટેજ ઉપર નીચે ઉતરીને બાવડું પકડીને કહે આ તો તમે મને જ કીધું છે, ભલામણા આવી વાતો મારા માટે શા માટે કીધી, આ એના જેવી વાત છે. દોષ દુઃખ મનને થાય છે, આત્મા એનો આરોપ પોતાના ઉપર લઈ લે છે. બાકી આત્મા છે તો મુક્ત છે, નિત્ય છે, અછેદ્ય છે, અભેદ્ય છે, અકલેદ્ય છે. કપાતો નથી, મરતો નથી, એને જાત નથી, એને ભાત નથી, એ સ્ત્રી નથી, એ પુરુષ નથી, એ બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, ક્ષુદ્ર નથી. આત્મા સ્ફટિક મણિના જેવો શુદ્ધ ચૈતન્ય રૂપ છે. એની અંદર પ્રકાશ સિવાય બીજું કાંઈ નથી. એવો જે આત્મા છે એ આત્માની ઓળખ આપણે કરવાની છે. આપણા દેહમાંથી આત્માને જુદો માનવાનો છે અને જુદો આત્મા માનીશું ને તો એની અંદર ભગવાનના ભજનરૂપી જે સુખ છે ને
એ આપણને મળશે, ભગવાનની ભક્તિ દ્રઢ થશે, અને દ્રઢ ભક્તિવાળો જીવાત્મા હશે તો ભગવાનના ચરણની અંદર રહેવા માટેનું સ્થાન પામશે. મિનિસ્ટરોની મિટિંગ હોય ને એમાં આપણે કદાચ ગયા હોય ને તો આપણે ત્યાં સામે ખુરશી ઉપર બેસવાની આશા ન રાખી શકાય, કારણ કે મિનિસ્ટરોની સભામાં મિનિસ્ટરો બેઠા હોય. કેમ છો બાપા? રમજી બાપા ને સારું 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 આવ્યા હતા, બેસો બેસો. મિનિસ્ટરોની સભાની અંદર આપણે બેસવાની આશા ન રાખી શકાય, ત્યાં મિનિસ્ટરો હોય બેસે, પછી એમએલએ હોય એ બેસે, પછી ધારાસભ્યો હોય એ બેસે, પછી રાજ્યસભાના સભ્યો હોય એનો વારો આવે, ગવર્નર હોય એનો વારો આવે, કલેક્ટર કદાચ હોય એનો વારો આવે, જિલ્લાના પ્રમુખ તાલુકાના પ્રમુખ હોય એનો વારો આવે, પણ આપણો વારો ન આવે. એમ આ ભગવાનનો માર્ગ એવો છે, ભગવાનનું સિંહાસન એવું છે, ભગવાનની જે ખુરશીઓની કરામત છે ને ગોઠવણી છે એવી છે કે એમાં રાજકારણીય નથી આવતું, વ્યવસ્થાય નથી આવતી, કાયદોય નથી આવતો. જે ભગવાનને જાજુ ભજે એ ભગવાનના સ્થાનની અંદર ખુરશીઓની ગોઠવણીની અંદર સ્થાનને પામે. એટલા માટે આપણે ભગવાનનું ભજન ઉપાસનાપૂર્વક કરવું. કૃષ્ણની કથા જગતને ભૂલાવે છે, જગતમાં રહેવું છે પણ જગતને ભૂલવું નથી, એ આપણી ઓછી સમજણ છે. સંસારને છોડીને ક્યાં જશું? સંસારને છોડવાની જરૂર નથી પણ સંસારને મનમાંથી કાઢવાની જરૂર છે. જે સંસારની વાસના આપણા મનની અંદર દ્રઢ થઈ ગઈ છે ને એ વાસનાને કાઢવાની જરૂર છે. જ્યાં જઈએ ને ત્યાં સંસાર મળે છે. સંસાર છોડીને જવાની જરૂર નથી, સંસારને મનમાંથી કાઢવાની જરૂર છે. સંસારમાં રહેવાનું છે પણ સંસારને છોડ્યા વગર આપણે મોક્ષના માર્ગમાં આગળ વધી શકાય એમ નથી. એટલે મનની અંદરથી સંસારને કાઢવાનો છે. જગતમાં રહેવાનું, જગતમાં જીવવાનું, સંસારમાં રહેવાનું, ઘરમાં રહેવાનું, કુટુંબીઓની સાથે રહેવાનું, પણ કોઈની વાસના મનમાં ગાલવી નહીં. બધા સાથે બહારથી પ્રેમ રાખો. જગતની અંદર જેને પ્રેમ કહેવાય છે એવો પ્રેમ આપણા સગા વાલા સંબંધીઓ બધાની સાથે રાખો, પણ અંદરથી પ્રેમ માત્ર કૃષ્ણની સાથે કરો, માત્ર ભગવાનની સાથે કરો, અને માત્ર ભગવાન વિષ્ણુના જે જે અવતાર છે એમાં કોઈ પણ એક અવતારની સાથે તમે પ્રેમ કરો, પણ ભગવાનના સ્વરૂપની સાથે અવતારની સાથે પ્રેમ કરો, કરો અને કરો. પ્રેમ એ દસમો રસ છે. ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા પૃથ્વી ઉપર પધાર્યા, 11 વર્ષ અને 52 દિવસ ગોકુળ અને વૃંદાવનની લીલા કરી અને પ્રેમ રસ જે પીરશો ને એવો પ્રેમ કરવા જેવો છે. પણ માત્ર હૃદયનો પ્રેમ ભગવાનને આપવો. એ બેન હોય, ભાઈ હોય, વડીલ હોય, વડીલ માતા હોય, વડીલ આની અંદર જે આદરણીય વડીલો બેઠા હોય એ હોય, મારી અને તમારી ઉંમરના લોકો હોય, નાના ભૂલકા હોય, નાની બાલકીઓ હોય, બધાએ પ્રેમ કરવા જેવું પાત્ર હોય તો એ કૃષ્ણનું છે. પરમ દિવસે સાંજે અમે એક જગ્યાએ ગયા હતા ને તો એક બેન મળ્યા. એ બેન કે અમારા ગુરુ છે ને કુંડળના જ્ઞાન સ્વામી છે એવું એને કીધું. કુંડળના જ્ઞાન સ્વામી અમે ઓળખીએ, અમેરિકા આવી ગયા છે, બહુ જ્ઞાની છે, બોટાદના ખેડૂતના દીકરા છે, સાધુ થયા છે, 45 વર્ષની ઉંમર. એણે ખોપાળામાં મંદિરનું કામ સારું કર્યું હતું, કારેલીબાગ વડોદરાની અંદર મંદિરનું કામ બહુ સારું કર્યું, મોટો યજ્ઞ અને કથા સત્સંગી જીવનની કરી હતી, પોતે બહુ બાહોશ માણસ. હં તો એ કે અમારા ગુરુ કુંડળવાળા જ્ઞાન સ્વામી છે. પછી એનો નાનો બબલો હતો ને એને પૂછ્યું, તારું નામ શું? તેણે નામ કીધું. તારા ગુરુ કોણ? કે જ્ઞાન સ્વામી. એ કે તું ક્યાં હતો? તને ખબર છે ક્યાં હતો? મેં પૂછ્યું તો કે હા ક્યાં હતો? કે કુંડળમાં હતો. હવે 2 વર્ષનો ટીટીઓ બાળક છે, પાછો કહે છે મારે સાધુ થઈ જવું છે. 2 વર્ષનો બાળક છે એ કહે છે કે મારે સાધુ થઈ જવું છે. ભગવાન જ્યારે જીવાત્મા ઉપર કૃપા કરે ને ત્યારે એ જીવને એવું પ્રોત્સાહન આપે, એવી જગ્યાએ જન્મ આપે, એવા માવતર આપે કે માવતર પણ નાનું બાળક હોય ને સાધુ થવા જતું હોય ને તો એને જવાની છૂટ આપે. નકર એકનો એક દીકરો હોય ને માતા પિતાને એમ થાય કે ભાઈ અમે વૃદ્ધ થઈશું ત્યારે અમારી સેવા ચાકરી કોણ કરશે? દરેકને પોતાની સેવા ચાકરી કરાવવાની ઈચ્છા છે પોતાના સંતાનો પાસે.
તો આની અંદર જે બેઠા હોય ને એના માવતરો જો સેવા કરાવવા કરાવી આપણી પાસે સેવા લેવા હોય ઉંમરવાળા હોય તો દરેક સભાસદો ઉંમરલાયક યંગ માણસોને ખાસ પ્રાર્થના યંગ બહેનોને ખાસ વિનંતી કે તમે માવતરની સેવા કરજો માવતરને દેવ સમાન માનજો નહીતર તમે જે આશા રાખો છો કે આપણા સંતાનો આપણો દીકરો આપણે સેવા કરે ને તો તમે નહીં કર્યું હોય ને તો દેવ એ તમારી સેવા નહીં કરે ટાંકો હોય પાણીનો ને એમાં ટાંકામાં પાણી ભર્યું હોય ને તો નળમાં આવે ટાંકામાં જો પાણી નહીં હોય નાવા ગયા છે ને હાબુ લગાડ્યો હશે શરીર અર્ધે બૂમ પાડવી પડશે કે ભાઈ પાણી બંધ થઈ ગયું સમજ્યા એટલા માટે ભગવાન રૂપી જે પાણી છે ભગવાનનો જે રસ છે અમૃત રસ છે ગંગા રસ છે ભાગવતની વાક્મય વાણી છે એ પાણીના રૂપમાં છે ભગવાનનું ભજન છે ને એ પાણીના રૂપમાં છે જેટલું પીવાય એટલું પી લેવું જેટલું ભજન થાય એટલું કરી લેવું એનો ભારે જ નથી લાગતો તમે પૈસાનું પોટલું બાંધશો ને તો ભાર લાગશે બેગ ઉપાડશો ને તો ભાર લાગશે ભજનનો ભાર કોઈને લાગ્યો છે કોઈ એમ કહે છે કે હું હવેલીએ દર્શન કરીને આવ્યો મને ભાર લાગ્યો તો એ ભજનનો ભગવાન કેવો કૃપાળુ ભજનનો ભારે ન લાગે વજને ન લાગે તમને અપચોય ન થાય ભજન તમે ગમે એટલું કરો ને કોઈ દી પેટમાં નહીં દુખે હું ગમે એટલું ભજન કરો કોઈ દિવસ અપચો નહીં થાય એટલા માટે ભજન કરવું ભજન કરવું ભજન કરવું સુખદેવજી રાજાની પરીક્ષા લેવાના હેતુથી કહે છે કે સુખદેવ પરીક્ષિત તું આજે પાંચ પાંચ દિવસથી આ કથા સાંભળી રહ્યો છે આપણી કથાનો પણ આ પાંચમો દિવસ છે આજે આ ભાગવતમાં છે ને એ પ્રમાણે જ આપણે હેલા જઈએ છીએ કથાની અંદર તો પાંચ પાંચ દિવસથી બેઠો છો એક આસને બેઠો છો પાણી પીધું નથી કુદરતી હાજતે ગયો નથી તારે કંઈ ખાવું હોય પીવું હોય ફળાહાર કરવો હોય જળપાન કરવું હોય તો કરી લે પરિષ્ઠિત રાજા પોતાના શિષ્ય સુખદેવજી મહારાજ પોતાના શિષ્ય પરીક્ષિતની પરીક્ષા લેવા માટે પૂછે છે પાંચ દિવસ થયા તો એક આસને બેઠો છો ખાવું પીવું હોય તો ખાઈ લે પી લે સુખદેવજી એને પરીક્ષિત રાજા જવાબ આપે છે કે અનની તો ગુરુદેવ હું શું વાત કરું મેં જળનો પણ ત્યાગ કર્યો છે આપણાથી થાય કથાકાર હોય ને એને એમ કહેવાય કે ફરાળ કરવાનું હોય બને તો ઉપવાસ કરવાનો હોય બને તો નિર્જળા કરવાની હોય હું તો ફરાળાય નથી કરતો ઉપવાસય નથી કરતો નિર્જળાય નથી કરતો બે ટાઈમ ચાલુ રસોડે જઈને પેટની ભૂખ પ્રમાણે જમી લઉં ટીલા અને ટબકા તિલક ઉર્ધ્વપૂર્ણ તિલક રુદ્રાક્ષની માળા સ્વામિનારાયણની માળા વૈષ્ણવની માળા રામચંદ્રજીની કંઠી આ બધા બાહ્ય ચિહ્નો છે કંઠી પહેરીને પછી તમે આમલેટ ખાતા હો અને કદાચ કંઠી ન પહેરી હોય ખાવ એમાં ફેર હું કંઠી પહેરી હોય ને કદાચ ફૂંક જાતી હોય આમ બે ફૂટ સુધી અને કદાચ કંઠી ન પહેરી હોય તમે બીડી નથી પીતા તમે ફેર હું ઉપવાસ કરો અને આખો દિવસ તમે વિચાર કર્યા કરો રસોડે સરસ મજાના ઢેફલા થયા છે ને આપણે તો ઉપવાસ કરીએ છીએ ત્યાં સમજ્યા ને તો પછી ઉપવાસ કરવાનો ફાયદો શું એકાદશી રહ્યા હોય અને કોઈ પૂછે તો આપણે એમ કંઈક આજ અનાજ ન ખવાય ને કારણ કે હું એકાદશી રહ્યો છું ન ખવાય એટલે તમારી એકાદશી બળી ગઈ મન વચન અને કર્મ મન વચન અને કર્મ આ ત્રણ રીતે ઉપવાસ કરવામાં આવે તો સાચો ઉપવાસ થાય નહીતર અપવાસ થાય અપવાસ એટલે ઢોર લાંઘણ ભૂખ્યા રહી પણ ઢોરને ખીલે બાંધ્યું હોય નીણ ન નાખો ને તો ભૂખ્યું મરે ભાઈ પાણી ન ઉપાવે ને તો તરસ્યું મરે એમ ખોરાકને યાદ કરતા કરતા તમે ઉપવાસ કરો ને તો એ ઉપવાસનું ફળ કાંઈ મળે નહીં ભાગવતમાં એમ કહે છે કે બને એટલું રાખવું પણ રાખવું એ મહત્વનું ખોરાક ખાઈ નહીં પણ તો તમે ભગવાનનું ભજન કરી શકો તો ભગવાનનું ભજન કરો રાજા કહે છે મને પાણી પણ પીવાનું મેં બંધ કર્યું
અને છતાંય પરીક્ષિત રાજા કહે છે કે મને ભૂખ અને તરસ કઈ મને ત્રાસ નથી આપતું, કારણ કે તમારા મુખકમળમાંથી નીકળતી વાણી. સુખદેવજીને પરીક્ષિત રાજા એવું કહે છે કે તમારા મુખકમળની અંદરથી નીકળતી વાણી હરિકથારૂપી અમૃતનું હું પાન કરી રહ્યો છું, કથાના રસથી મને ભૂખ અને તરસ લાગતા નથી. આપણી સ્થિતિ અત્યારે તો આવી નથી, તમારી અને મારી સ્થિતિ અત્યારે આવી નથી, પણ કથા સાંભળતા સાંભળતા, એક કથા, બે કથા, ત્રણ કથા, ચાર કથા, એમ કથા સાંભળતા સાંભળતા મને કથા વાંચતા વાંચતા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણી સ્થિતિ સુખદેવજીના જેવી પરીક્ષિતના જેવી થાય, કે જેથી કથામાં બેઠા હોય તો તરસેય ન લાગે, કથામાં બેઠા હોય તો કુદરતી હાજતેય ન જવું પડે કથા દરમિયાન, અને ભૂખેય ન લાગે. અહીંથી ગયા પછી ભૂખ લાગે જમી લેવાનું. હં, આ રીતે આ સાંભળીને સુખદેવજીને બહુ આનંદ થયો. સુખદેવજીને એમ લાગે છે કે રાજા જિજ્ઞાસુ છે અને લાયક છે. ગુરુને એમ લાગવું જોઈએ કે શિષ્ય છે ને એ લાયક છે. લાયકાત વગર સિદ્ધિ મળતી નથી. લાયકાત વગર જે કોઈ કાર્ય તમે કરો ને એનું ફળ મળતું નથી. એટલે લાયકાત કેળવવી જોઈએ અને ત્યાર પછી હક ભોગવવા માટે ફરજ બજાવવી જોઈએ. લાયકાત અને ફરજ બે ભેગા થાય, શ્રીહરિનું સ્મરણ થાય. શ્રીહરિનું સ્મરણ કરવાથી શ્રીહરિનું મોક્ષ જે છે ને, ધામ છે ને, એની અંદર મોક્ષ થાય અને આપણું સ્થાન ત્યાં આપણને મળે. કથામાં આવી તન્મયતા હોય તો ભગવાનનો અનાયાસે યોગ થાય છે અને સંસાર ભૂલાય છે. કથા આપણા દોષનું ભાન કરાવે છે. ઘણા બીડી પીતા હોય ને એને ખબર ન હોય કે આ ન પીવાય, ન સારું કહેવાય. આપણે વાત કરીએ ને કોઈને ચમકારો લાગી જાય, લાગી જાય. નહીતર ભાઈ પીજો તમે, ત્યારે કોઈ નાખુશ થતા નહીં કે કથા સાંભળીને અમને એવું કોઈ માનતા નહીં. તમને યોગ્ય લાગે ને તો હું કહું છું કરજો, અને ન કરો તો તમને જેમ યોગ્ય લાગે એમ કરજો. કોઈ માઠું લગાડતા નહીં, કોઈ કથામાંથી નારાજ થઈને જતા નહીં. બીડી પીતા હોય તો બીડી પીજો ને, એક જોડી પીતા હોય બે જોડી તમતા ઉલાળજો, સમજ્યા ને. અને એમ લાગે કે છોડી દેવીશ તો છોડી દેજો. ઓલા અમારા પટેલના પટેલ, ઓલા જંગરથી ઓલા બચુભાઈ, શું નામ પટેલ, ગુણા ને, એ આવ્યા હતા. તમે બાલાભાઈ ગિરાજ હવારમાં બેઠા હતા તો કે બીડી ન પીવાની, એને કંઈક વાત નીકળી, તમાકુ ન ખવાય. તો એ પોતે કહેવા માંડ્યા, હું અહીં બેઠો બેઠો કહું છું ને તમને એમ, એ કહેવા માંડ્યા કે હા હો બીડી ન પીવાય, તમાકુ ન ખવાય. મેં કીધું મોઢામાં શું છે પટેલ, તમાકુ ખાય છે. હવે એના છોકરાનો છોકરો નવમું ધોરણ ભણે છે, એ ને બેઠો તો. મેં કીધું તું શું ભણે? તો કે નવમું. મેં કીધું પૈસા વાપરવા આપે? તો કે હા. મેં કીધું શું લે? તો કે લઉં નહીં, પેટી મૂકી દઉં. મેં કીધું ભેગા થયેલ શું કરે? એ કે બહાર ગામ જાઉં તે વાપરું. મેં કીધું શેમાં વાપર? કેટલા પાન ખા બહાર જા ત્યારે? તો કે પાન નથી ખાતો. મેં કીધું તમાકુ? તો કે તમાકુ નહીં. તો કે ગુટકા? તો કે ગુટકાય નથી ખાતો. મેં કીધું તો દાદાને કાંઈક કે ને, આવે તું તો વ્યાજ થયું, વ્યાજ બહુ વાલું હોય ને. છોકરો ભેગો નહોતો, છોકરાનો છોકરો ભેગો હતો, વ્યાજને બધા બહુ વખાણે, સમજ્યા. તો છોકરો કહે અમે દાદાને બહુ કહીએ છીએ પણ દાદા મૂકતા જ નથી. પછી ઘડીક વાર શરમાયવાને, હવે પાકે ઘડે કાંઠા ન ચડે ભાઈ, એટલા માટે આમાં જે કાચા ઘડા છે ને એને બધાય માવતર કાંઠા ચડાવી દેજો, એટલે એ લોકો બીડી ન પીવે, તમારા ખિસ્સાના પૈસા એ લોકો ઓછા ન કરે, સમજ્યા. મહેનત તમે કરો ને જલસા છોકરાઓ કરે, એવું કરતા નહીં. મધમાખીનો જે મધપૂળો છે ને, માખીઓ મધને બહુ ભેગું કરે ને, પછી મધ વાઘરી લઈ જાય, ઉજેરીને વાઘરી લઈ જાય, અને મધની મજા પછી મારી જેવા તમારી જેવા પૈસાથી ખરીદીને માણે. એટલે ખોટું બહુ ભેગું કરવું નહીં. તમે મહેનત મજૂરી કરીને પેટે પાટા બાંધીને ભેગું કર્યું હોય, છોકરો બીડીની અંદર ફૂકી નાખે, પાનની અંદર થૂકી નાખે, એટલા માટે ફૂંકવાનું ને થૂંકવાનું જો બંધ થાય ને તો ભગવાન કહે હું તમારા ચરણમાં આવું. જો ઓલા બાળધન જમાઈ બેઠા છે, વાલજીભાઈ માળવિયા, ઓલા ખારીના એ જૂન આ વાઘણીયાની કથા મારી ભેગા હતા. એક જોડી બીડીમાં હળગ્યાભાઈ જ કરે. અમે હારે એક જગ્યાએ ચા પીવા ગયા ત્યાં વલ્લભભાઈ કે તમે આ લાગતું નથી, નાખી દીધી. એ કે વલ્લભભાઈ કે તમારો દીકરો હું બીડી પીવું કે. તો બીજા ભેગા હતા કે એને કેટલી વાર કે મૂકી છે, પણ આ તમારો દીકરો એવું નથી કીધું કે. વલ્લભભાઈ કે મારે બે તો છે પણ હવે તું બીડી ન પી ધારું એમ, સમજ્યા.
ઓલા કીર્તન ગાય છે ને સાંજે ભાઈ, નતા કીર્તન ગાતા? વૈષ્ણવના કીર્તનો કેવા સરસ ગાય. મેં કીધું તમારા મુખરવિંદ ની અંદર બ્રહ્માંડ દેખાતો એવું લાગે, પણ આ બીડી ક્યાંથી આવી ગઈ? શું હવે તો રાખે તો હરી વાત છે, અને ન રાખે તો પછી એમની ઈચ્છા બેજ. હું એ રાખે તો એના ગામમાં આપણે કથા કરવી. હ એ જો વ્યસન રાખે ને તો એ એનો આગ્રહ તો એવો હતો કે અમારા ગામમાં કથા કરવી છે. મેં કીધું જોઈએ આપણે પર્યાણ કરશું હાલો ને, પણ જો એ બીડી મૂકી દે ને એવી ખાતરી થાય ને આપણ તો એના ગામમાં આપણે કથા કરવી. હાલ પાક સમજ્યા વાલજીભાઈ? ભાઈઓ ને બહેનો, આ કથાનું હર્દ, કથાનું રહસ્ય, હું જે કથા વાંચું છું, પટેલનો દીકરો હું તો છું, એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, કથા વાંચું છું માત્ર એટલા માટે કે આની અંદર સમૂહની અંદર આપણને ભજન થાય, ભગવાન શ્રી હરિ મારા ઉપર અને સાંભળનારા ઉપર તમારા ઉપર રાજી થાય, એ માત્ર પ્રયત્ન છે. આમાંથી 1, 2, 3, 4, 5, 6, 200 જેટલા જીવ હોય, ભગવાનને રસ્તે હોય તો વિશેષ આગળ વધવા માટેનું બળ મળે, ન હોય ભગવાનનો રાજી પર ઉતરે તો આપણને એમ થાય કે આ રસ્તો લીધા જેવો છે ને એ રસ્તે ચડીએ, અને હાવ ન હોય અને એને એમ થાય કે વ્યસન બેસન કાંઈક તો થોડુંક તો ત્યાગવા જેવું છો. સામાન્ય રીતે કથાનું મહત્વ એવો, કાંઈક આપણે નિયમ લેવો જોઈએ. એટલે ખાવા પીવાનું આ તો અત્યારે બરાબર છે, અત્યારે ભૌતિક બધી વસ્તુ મળે છે, ખાઈ પીએ. હું ખાવું પીવું છું ભાઈ, હું એમ નથી કહેતો હું નથી ખાતો, હું નથી પીતો, પણ બીડી નથી પીતો, દારૂ નથી પીતો, જુગાર નથી રમતો, રંડીબાજી નથી કરતો, ગંજી પતે નથી રમતો. આ બધાય વ્યસન જે દુર્વ્યસનો છે ને એ આપણે મનમાં કાઢવાના. તમે ભગવાનનું બીડું હોય, પાન હોય, પાન બીડું, એટલે બીડી નહીં પણ પાન ખવાય બીડાના રૂપમાં, પ્રસાદીના રૂપમાં, પછી બંધાણ ન હોય તો સારું એમ. હો એટલા માટે કથામાંથી જે કંઈ સારી વસ્તુ તમે એકાદી લઈ શકો ને એ લેવા પ્રયત્ન કરજો. સારી વસ્તુ કથામાંથી લેવાય એ લેવા માટે પ્રયત્ન કરજો. એક પ્રોફેસર હતા, એને કર્મનો સિદ્ધાંત એવી બુક લખી છે, ભણેલાને કદાચ વાંચી હોય ને ખબર હોય. કર્મ ત્રણ પ્રકારના હોય, ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. અત્યારે જે વાતચીત ચાલે છે, તમે સાંભળો છો, હું બોલું છું, આ ક્રિયા થઈ, એ ક્રિયમાણ કર્મ થયું. હું ખોટું બોલતો હોઉં તો મારા ખાતામાં પાપ રૂપે જમા થાય, અને તમે ખોટું સાંભળતા હો, મનમાં બીજા વિચાર કરતા હો, એ પાપરૂપે જમા થાય. તમે સાત્વિકતાથી ભગવાનની કથા ખરેખર હૃદયપૂર્વક સાંભળતા હો તો એ પુણ્ય જમા થાય. આ પુણ્ય ભગવાન ભાગવતજીને આપણે સમર્પિત કરી દેવાના, એટલે પુણ્યનો ભાર આપણને ન લાગે, અને પાપ ન થાય એવી કોશિશ કરવાની. પૂર્વજન્મના જે પાપ છે એને આ શરીરથી ભોગવી અને પૂરા કરી દેવાના. ભોગવાનું એટલે શરીરે દુઃખ આવે, તાવ આવી જાય, પગ નબળા પડી જાય, માથું દુખે, કાન દુખે, ખાધેલું પચે નહીં, સંભળાય નહીં, આમ કરવું પડે. આ બધા આપણા પાપ ભોગવવાની ક્રિયા છે. એટલા માટે કૃષ્ણ ભગવાનનું શરીર હતું ને 125 વર્ષ ભૂતલ ઉપર રહ્યા, 16 વર્ષનો બાળકુમાર હોય ને એવું લાગે. રાતા માતા રાધિકાજી હતા ને, એ પણ નાની બાલિકા હોય 16 વર્ષની, એવું એનું શરીર લાગતું હતું. ભગવાનને વૃદ્ધાવસ્થા લાગે નહીં, તમને મને વૃદ્ધાવસ્થા લાગે. ભગવાનને કાળ મારે નહીં, તમને મને કાળ મારે, કહેતા ને કે આપણું મૃત્યુ આવે. ભગવાન તો સ્વધામની અંદર પોતાની ઈચ્છાથી જાય અને આવે. ભગવાન કોઈની માતાના ઉદરની અંદર આપણે જેમ ઉદરમાં લટકવું પડે ને, ભગવાનને લટકવું નથી પડતું. ભગવાન તો જેની જી માતાને ત્યાં જન્મે ને એને ચતુર્ભુજ રૂપે પોતે ગમે ત્યાંથી આવીને દર્શન આપે, અને માતા સગર્ભા હોય ને એવી ચેષ્ટા લાગે આપણને, પણ ખરેખર માતાના ઉદરમાં ભગવાન આવતા નથી. દર્શન આપે પછી નાનું બાળક બની જાય. વામન ભગવાન 7 વર્ષના હતા, કનૈયો નાનો બની ગયો, કનૈયો પછી ગોકુળમાં જાય છે. અને આગળની કથા આજે જ આવશે, 5 વાગ્યે કનૈયાનો જન્મ કરવાનો છે, એ વખતે જ કથા આવશે. કૃષ્ણ કથા સર્વને આનંદ આપે છે, સર્વત્ર આનંદ વર્તાય છે. કારણ એટલું જ છે કે કૃષ્ણ કથાની અંદર સર્વને સર્વના રસનો સમાવેશ થાય છે. મનુષ્ય મન કોઈ પણ રસમાં ફસાયેલું હોય છે, તેથી કોઈ પણ રસની અંદર રુચિ રાખનારને કૃષ્ણ કથામાં આનંદ મળે. 10 રસ કીધા ને, કોઈ પણ રસમાં તમને રસ હોય, 10 રસ છે, એ 10 રસમાંથી 10-એ 10માં, 9માં, 8માં અથવા કોઈ પણ એક રસમાં તમને રુચિ હોય તો આ 10 રસ છે ને એ ભગવાનના છે. એટલે તમને ભગવાનની અંદર પ્રેમ થાય, ભગવાનની અંદર રસ થાય.
આ કથામાં હાસ્ય રસ છે, વીર રસ છે, શૃંગાર રસ છે, કરુણ રસ છે, ભયાનક રસ છે, રૌદ્ર રસ છે, અને રાસલીલામાં કરુણ રસ અને શૃંગાર રસ જોવા મળે છે. જ્યારે શ્રીકૃષ્ણ ચાણૂર અને મુષ્ટિકને, અઘાસુર અને વત્રાસુરને અને કંસ નામના રાક્ષસોને મારે છે ને, ત્યારે ભગવાનની અંદર વીર રસ દેખાય છે. એટલે ભગવાનની અંદર દસે દસ રસ છે. ગોપીઓ સાથે પ્રેમ કરે, ગોવાળિયાઓ સાથે પ્રેમ કરે, વૃદ્ધ માતાઓ સાથે પ્રેમ કરે, ગાયો સાથે પ્રેમ કરે, વાછરડાઓ સાથે પ્રેમ કરે, એ પ્રેમ રસ છે. એ ભગવાનનો દસમો રસ પ્રેમ રસ છે. નવ પ્રકારના રસની અંદર ભાગવતે કૃષ્ણ કથાની અંદર દસમો રસ ઉમેરો, એનું નામ પ્રેમ રસ. આ રીતે દસ રસ છે, અને દસ રસમાંથી કોઈ પણ એક રસ આપણને મનગમતો હોય તો આપણું શ્રેય થાય છે, કલ્યાણ થાય છે. કથા વાંચ્યા પછી એનો સેન્ટ્રલ આઈડિયા, એનું ટાઇટલ એ છે કે શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, રામ રામ રામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઓમ નમો ભગવદે વાસુદેવાય, ઓમ શિવાય નમઃ. કોઈ પણ એક નામની અંદર તમને પ્રીતિ થઈ જાય, એ જ મહત્વનું છે. મીરાબાઈ છે ને, એ કીર્તનો ઘણા બનાવે છે. એની અંદર એક કીર્તન આવે છે, એ બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, બોલો બધાય, એ બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, બોલો. મેવાડની મહારાણી મીરા એ કૃષ્ણ ભગવાનની અંદર ઓત અને પ્રોત થઈ ગઈ છે, ઓતપ્રોત થઈ ગઈ છે. મીરાબાઈ જ્યારે મેવાડની અંદર છે ત્યારે મેવાડનો રાણો એને દુઃખ આપે છે, એને ઝેર પાય છે, અને મીરા ભગવાનની સ્મૃતિ સાથે એ ઝેર પી જાય છે, એને ઝેર ચડતું નથી. મીરાજી ચિત્રકૂટની અંદર તુલસીદાસને પત્ર લખે છે કે આવી આવી તકલીફો મને મારા જીવનની અંદર મારા ઉપર ગુજારવામાં આવે છે, ઝેર આપવામાં આવે છે, તો આવા સંજોગોની અંદર મારે શું કરવું. ચિત્રકૂટ ઉપરથી તુલસીદાસજી મીરાને પત્રના જવાબમાં લખે છે કે આવું આવું હોય ને ત્યારે તમારે મેવાડનો ઘરનો ત્યાગ કરવો. સંતો સંતોની ભાષા સમજે મીરાબાઈએ મેવાડનો ત્યાગ કર્યો છે, જૂનાગઢ આવ્યા છે, ભગવાન દ્વારકાધીશનું ભજન અને આરાધના કરે છે. મીરા મેવાડને છોડ્યા પછી કહેવાય છે કે મેવાડની ઉપર બહુ આફતો આવી,
દુશ્મન રાજાઓએ ચડાઈ કરી, મુશ્કેલી આવી, દુષ્કાળ પડ્યા, પ્રજા દુઃખી થઈ, રાજા હેરાન થયો. રાજાની કચેરીની અંદર કર અને વેરા આવતા નથી. મોટા મોટા જોશીઓ પાસે જોશ જોવરાવ્યા, પ્રધાનમંડળ ભરવામાં આવ્યું. બધાએ સલાહ આપી કે તમે મિરાજને પાછા લાવો. માતા સીતાનો રામચંદ્ર ભગવાનને ત્યાગ કર્યો છે, જંગલની અંદર અમને જંગલવાસ આપ્યો છે, અયોધ્યાની પ્રજાની અંદર કોઈનામાં હિંમત નથી કે રાજા રામચંદ્રજી પાસે દઈ અને એમ કે અમારા મહારાણીને તમે પાછા લઈ આવો. મીરાએ મેવાડનો ત્યાગ કર્યો. મેવાડની પ્રજા નક્કી કરે છે કે આપણે મીરાને પાછી લાવવી છે. મીરાને પાછી લેવા જૂનાગઢ આવે છે. મીરા કહે છે કે હું આવું, આવવામાં મને કોઈ વાંધો નથી, પણ એક વખત હું પશ્ચિમ કિનારા ઉપર જે દ્વારકાધીશના મંદિરની અંદર ગોમતી નદીના કિનારે દ્વારકાધીશ બેઠો છે ને, એના દર્શન કરી, એની પરમિશન લઈ અને હું મેવાડ આવવા માટે તૈયાર છું. એટલા માટે મીરા અને એની સાથે મેવાડનો જે સંઘ આવ્યો છે એ દ્વારકાની યાત્રામાં જાય છે. ભજન અને ભક્તિ ચાલુ છે. મીરાએ મેવાડની જે પ્રજા હતી એને પણ ભક્તિના રસની અંદર ઓતપ્રોત કરી દીધા છે. ભાગશાળી હોય ને એને ભગવાનનો અને ભગવાનના એકાંતિક ભક્તનો યોગ થાય, નહીતર યોગ થાવો ને એ મુશ્કેલ વાત છે. યોગ ન થાય, જેને યોગ થાય અને જેને સમજાઈ જાય કે આ જ્ઞાની પુરુષ છે, આ મહાપુરુષ છે અને ભગવાનને માર્ગે ઉપાસના પૂર્વકની ભક્તિથી ચાલે છે, એની પાસેથી જો આપણને સલાહ સૂચન હતા, એની પ્રેરણાથી આપણને ભગવાનની અંદર જો માર્ગની અંદર ચાલવાનું મળી જાય ને, તો જગતમાં આપણે જોઈએ કે ઠોઠ વિદ્યાર્થી હોય એ જો હોશિયાર વિદ્યાર્થીનો મિત્ર હોય ને, તો ભલે એને 100% ન આવે, ભલે એને ડિસ્ટિંક્શન ન આવે, ભલે એને ફર્સ્ટ ક્લાસ ન આવે, પણ એ પાસ થઈ જાય. ઠોઠની સાથે હોશિયાર હોય તો હોશિયારની સાથે ઠોઠ પાસ થઈ જાય. આપણે કહેવત છે ને કે કાળિયા બાજુમાં ધોળિયો બાંધો, વાન ન આવે પણ હાન આવે, એમ હોશિયારની સાથે ઓલો ભલે ઢળડાતો ઢળડાતો હાલે પણ 35% આવે ને પાસ થઈ જાય. એમ આપણને ભલે શ્રીહરિ પોતાનું દર્શન તાત્કાલિક ન કરાવે, પણ કોઈ સંત મળે, સાચા ગુરુ મળે, કોઈ આપણને પથ દેખાડનાર મળે, કોઈ માર્ગદર્શક મળે, તો એની સાથે સાથે ચાલવાથી, એણે કહેલી વાતોને વાગોળવાથી, ભગવાન શ્રીહરિના ચરિત્રોને હૃદયની અંદર ચાવવાથી, મનની અંદર ચાવવાથી, બુદ્ધિની અંદર ચાવવાથી, બુદ્ધિની અંદર કેન્દ્રિત કરવાથી, મનની અંદર માનસ પટની અંદર એનું પિક્ચર દોરવાથી શ્રીહરિ આપણા બધાના મનોરથો ધીરે ધીરે પણ પૂરા કરે છે. જ્યાં સુધી પૂર્વજન્મના પાપ હોય ત્યાં સુધી આ ફળ આપણને દેખાતા નથી, પણ એ ફળ અવશ્ય પાકી અને પ્રારબ્ધના રૂપમાં, આપણા પુણ્યના રૂપમાં, આપણા જીવનની અંદર, આપણા આત્માને, આપણા મનને, આપણા દેહને, આપણી બુદ્ધિને મળે છે, મળે છે, મળે છે. આવા વિશ્વાસ સાથે ભગવાનનું ભજન કરવું. ગોપી કહે છે ને કે લાલી દેખન મય ગઈ, મય બી હો ગઈ લાલ. હું લાલાને દેખવા માટે ગઈ હતી, હું લાલાના દર્શન કરવા માટે ગઈ હતી, એની અંદર હું તો લાલ બની ગઈ. ગોપી કૃષ્ણને મટુકીની અંદર ઘાલી અને વેચવા ચાલી છે. ગોપી એટલી બધી તન્મય થઈ ગઈ છે કૃષ્ણની અંદર કે દૂધ લ્યો, દહીં લ્યો, એની જગ્યાએ ગોપી કહે છે કે કોઈ કાન લ્યો, કોઈ કાનોડો લ્યો. આપણે વિચાર કરો, મનની અંદર, ગોપીના મનની અંદર કૃષ્ણ કેટલો વિટળાઈ ગયો હશે, કેટલો એક રસ થઈ ગયો હશે, ત્યારે ગોપી કહે છે કે કોઈ કાન લ્યો, કોઈ કાન લ્યો. આપણી સ્થિતિ પણ જ્યારે ગોપીના જેવી થાય ને, ત્યારે ભગવાન શ્રીહરિ આપણને પોતાનો ભાવ દેખાડે, પોતાના દર્શન આપે, પોતાની ઝાંખી કરાવે. એક નામદેવ નામે 5 વર્ષનો બાળક છે, એના પિતા ઠાકોરજીની સેવા કરે બાલકૃષ્ણની, અને નામદેવ દરરોજ એની પાસે બેસીને બધું જોયા કરે.
પિતા સેવા પૂરી થાય એટલે નામદેવને પ્રસાદ આપે, દૂધનો કટોરો આપે, મીઠાઈનું બટકું આપે, નામદેવને આનંદ આવે. એક દિવસ પિતાને બારગામ જવાનું થયું. પિતાએ નામદેવને કીધું કે બેટા મારે બારગામ જવું છે અને લાલાની સેવા કાલ તારે કરવાની છે. નામદેવ કે પણ પિતાજી મને સેવા કરતા તો કે તું દરરોજ જોશો ને અને હું તને કહું કે એવી રીતે સેવા કરવાની. લાલાને સવારમાં ઉઠાડવાનો, કાલાવાલા કરવાના કે લાલા ઉઠો, સવાર થઈ ગયું છે, ભોર ભઈ હે. લાલો ઉઠે ને પછી એને દાંતણ પાણી કરાવવાનું, પછી નવરાવવાના, પછી સારા વસ્ત્રો પહેરવાના, આભૂષણ પહેરાવવાના, પછી પટલે બેસાડવાના, પછી આરતી ઉતારવાની, પછી ભોગ ધરાવવાના, દૂધનો કટોરો ભરીને આપવું. તો નામદેવે બીજા દિવસે સવારે ઉઠીને બધું કર્યું, દૂધનો કટોરો આપ્યો ને ભગવાન પિતા નથી. નામદેવ કહે છે તમે પિતા કેમ નથી, દરરોજ તો મારા બાપુજી તમને આપે છે ને તમે પીવો છો. નામદેવને ખરેખર ખબર નથી કે પીવે છે કે નથી પીતા, એને એમ કે ભોગ ધરે એટલે પી જતા છે ભગવાન. તો ભગવાન તો દૂધ પીતા નથી બાલકૃષ્ણ આજ તો નામદેવને એમ થાય છે, ભગવાનને કહે છે કે તમે દૂધ પીવો, મારી સેવામાં કંઈ ખામી છે તો મને કહો એટલે હું સુધારી વધારી નાખું, પણ તમે દૂધ પીવો, નહીં પીવો ને તો મારા બાપુજી મને ધક્ષશે, મને કામ સોંપીને ગયા છે. ઠાકોરજી તોય દૂધ નથી પીતા. નામદેવ કહે છે દૂધ તમે નહીં પીવો ને તો તમારી આગળ માથું પછાડીને હું મરી જઈશ, નકર દૂધ પીવો. તો ભગવાન કટોરો લઈને પીવા માંડ્યા. બાલકૃષ્ણ પોતાના હાથની અંદર નામદેવે ધરેલો દૂધનો ભોગ જે છે એ કટોરો હાથમાં લઈ અને ભગવાન બાલકૃષ્ણ દૂધને પીવા માંડ્યા. એટલે કટોરો આમ ઊંધો વળવા માંડ્યો ને નામદેવ કહે છે એ કનૈયા ઉભો રે તું બધું દૂધ પી જઈશ, દરરોજ તો મારા પિતાજી મને પ્રસાદ આપે છે. કનૈયાએ નામદેવને ખોળામાં બહેરોને બાકી રહેલું પોતાના અધરામૃતવાળું પ્રસાદીનું દૂધ નામદેવને પાયું. 5 વર્ષનો નામદેવ છે. આમ એક 5 વર્ષનો 7 વર્ષનો બટુક બેઠો તો મને કે હું ગુટકા ખાઉં, આને કનૈયો દૂધ ન પાય. ગુટકા ખાય એ ગુટકાને બહાર કાઢો તો કનિયો દૂધ પાય. પાય એ હકીકત છે, પણ આપણી સ્થિતિ એવી જોઈએ. માવતરની ફરજ છે કે દરેક બાળકને સારા સંસ્કાર આપવા પ્રયત્ન કરવો. પ્રયત્ન કર્યા પછી બાળક સારા સંસ્કાર ન પામે તો એના પૂર્વજન્મના પાપ. અને સંસ્કારી છોકરો હોય, હોશિયાર સંસ્કારો છોકરો હોય, કહ્યા ગરો છોકરો હોય અને એને આપણે સંસ્કાર ન આપીએ તો એ આપણો દોષ, એનું પાપ આપણને માવતરને લાગે. નાનું બાળક કોઈ જીવડાને મારી નાખે ને એનું પાપ એના માવતરને લાગે, કારણ કે બાળકને ક્યાં ખબર છે કે આને મરાય ને આને ન મરાય. આપણે શીખવવું પડે કે આને અહિંસા કહેવાય, આને ધર્મ કહેવાય, આને સત્ય કહેવાય, એ બધું બાળકને શીખવવું પડે. એટલા માટે બધાએ, માતાઓએ ખાસ, નાના બાળકોને સારા સંસ્કાર આપવા. નાના બાળકને દરરોજ ઘરે બેસાડી અને એનું ઇન્ટરવ્યૂ લેવું. ઇન્ટરવ્યૂ એટલે સ્કૂલમાં હું હોમવર્ક આપ્યું, હોમવર્ક કરી નાખ્યું, ક્યારે કરવાનું છે, આવતીકાલે શિક્ષક શું શીખવવાના છે, બધું તમે પૂછો ને તો 50% તમારા ટ્યુશનના પૈસા ખર્ચવાના મટી જાય. કદાચ તમે મજૂરીએ જતા હશો તો ખેતીમાં કામમાં જતા હશો, દુકાને જતા હશો કે રાકડીએ ઊભા જતા હશો, જે હોય એ જે એમાં જે કમાણી થતી છે ને એમાંથી થોડોક સમય જો પાછો વાળશો ને તો ટ્યુશનના જે 50-50, 25-25 હજાર રૂપિયા ખર્ચવા પડે છે ને એમાંથી અડધા બચી જાય. સમજવા જેવી વાત છે, જીવનમાં ઉતરે તો ઉતારવા પ્રયત્ન કરજો. અને આપણું સારું થાય તો મારું એમાં કાંઈ કમિશન નથી, મારું કાંઈ કમિશન નથી. સમાજ સુધરે, આપણા ગામ સુધરે, ગામના સગા વહાલાઓ સુધરે, એમાં આપણું ગામનું ગૌરવ વધે, ગામનું ગૌરવ વધે. જો આપણા ગામ છે ને કુકાવની અંદર ઘણા મનોરથો થાય, ગામ જમણ થાય છે, મંદિરે સત્સંગી હરિભક્તો વૈષ્ણવો બધા એક થઈને કેટલાય ઉત્સવો ઉજે છો. આપણને કદાચ ન ખબર પણ બહારના ગામોમાં એમ થાય કુકાવની અંદર ધર્મ બહુ, ધાર્મિક લોકો બહુ, આવા વખાણ થાય છે ભાઈ. એટલે આપણું ગામ ભગવાનને રસ્તે ચાલે, આપણે બધાય ભગવાનના ભક્તો બનીએ, આપણા ગામમાંથી બીજા ગામના લોકો પ્રેરણા લે કે ભગવાનનું ભજન આમ કરાય, વૈષ્ણવ આમ થવાય, હરિભગત આમ થવાય, રામાનંદી આમ થવાય, વિષ્ણુના જેટલા અવતાર છે એનું ભજન કરે એને વૈષ્ણવ કહેવાય.
પછી સ્વામિનારાયણિયા હોય, રામાપંથી હોય, શિવપંથી હોય, માતાજીના ઉપાસક હોય. માતાજી એટલે લક્ષ્મીના અવતારો. માતાજી એટલે કોઈ મહામાયા જેને કહેવામાં આવે એ મહામાયા છે, એ ભગવાનની શક્તિ છે. અને મહામાયાના જે કોઈ અવતાર હોય ને એને માતાજીના સ્વરૂપે કહેવામાં આવે. અંબા માતા હોય, દુર્ગા માતા હોય, ખોડિયાર માતા હોય, મેલડી માતા હોય, જે કંઈ માતાજીના નવ માતાઓ કહેવામાં આવે છે ને, નવરાત્રિ નવ માતાઓ, એ બધા શક્તિના અવતાર છે. પાર્વતીજી, રાધિકાજી, લક્ષ્મીજી એ બધા શક્તિના અવતારો છે. અને શક્તિ છે ને ભગવાનની જ શક્તિ છે. ભગવાન રાધિકાજીને કહે છે કે રાધા, તું અને હું બંને એક છીએ, એકમાંથી બે થયા છીએ. અદ્વૈત અને દ્વૈત, અદ્વૈત એટલે એક અને દ્વૈત એટલે બે. કૃષ્ણ અને રાધિકા બને રાધા કૃષ્ણનું ભજન કરે, તમે ને હું કૃષ્ણની ગોપી બનીએ અને કૃષ્ણ કાનોડાનું ભજન કરીએ. ગોપી એટલે, ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને જે કંટ્રોલમાં રાખે એને ગોપી કહેવાય. ભાગવત એમ કહે છે કે ગોપી નામની કોઈ સ્ત્રી નથી અને ગોપ નામનો કોઈ પુરુષ નથી. ગોપી એટલે તમે ને હું ભગવાનનું ભજન કરીએ, ભગવાનના શરણની અંદર આપણું મન મૂકીએ, ભગવાનને આપણું મન આપી દઈએ, એટલે આપણે ભગવાનની ગોપી થયા કહેવાય. એ ભગવાન રામ હોય, ભગવાન કૃષ્ણ હોય, ભગવાન બાળ કાનડો હોય, કે મારો અને તમારો સહજાનંદ સ્વામી હોય, પણ ભગવાનના શરણમાં મન મૂકવું એનું નામ આપણી અવસ્થા એ ગોપી અવસ્થા. ભગવાન કહે છે હું તમારું મન જ માગું છું, મારે તમારો પૈસો જોતો નથી. ભગવાન કહે છે લક્ષ્મી તો છે ને મારા ચરણની સેવા કરે છે, ભગવાન એમ કહે છે, એટલે મારે લક્ષ્મીની જરૂર નથી. તમે 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા ધરો કે ન ધરો, ભગવાન કહે છે મારે એની જરૂર નથી, મારે તો માત્ર તમારું મન જોઈએ છે. એટલે આપણું મન નિર્વાસનિક બનાવીને ખાલે ખાલે લઈ લ્યો ને મનને આપણે કોણ ના પડે એમ નહીં, મજાકની વાત નથી, સિરિયસ થવાની વાત. ભજન કરવું હોય તો મનને નિર્વાસનિક બનાવી અને ભગવાનના ચરણની અંદર સમિત પર કરવું, પછી ભગવાન કહે એમ આપણે કરવાનું. આપણું મન તો આપણી પાસે છે ને. ઉદ્ધવજી જ્યારે ગોપીઓ પાસે ગયા ને, એ કે હું ભગવાનનો સંદેશો લઈને આવ્યો છું, કૃષ્ણ ભગવાનને કહેવરાયું છે કોઈ તે મથુરા મજામાં છે ને, તમે હવે એને ભૂલી જાઓ. ગોપીઓ કહે છે કે ઉદ્ધવ તને ખબર જ નથી, તે કૃષ્ણને ઓળખ્યા જ નથી. તું કહે છો કે કૃષ્ણ ભગવાન મથુરામાં છે, તો એક ગોપી કે કૃષ્ણ તો જો દેખાય કદમના ઝાડ ઉપર બેઠો છો, તો બીજી ગોપી કે કનૈયો તો અમારે છેડો પકડીને ઊભો છે. ઉદ્ધવજીને એમ થાય છે કે ગોપીઓ, નંદ, યશોદા, રાધિકા, વિશાખા, ચંદ્રાવલી, આ બધી જે ગોપીઓ છે ને, એને તો ભગવાન કાનડો અહીં દેખાય છે, હું તો માત્ર કન્યાની વાતો કરું છું, આને તો એનો અનુભવ થાય છે. હું તો વેદાંતનો આચાર્ય છું, મારી પાસે જ્ઞાન છે. ઉદ્ધવને એમ થાય છે કે આ તો કિતાબનું જ્ઞાન છે, પુસ્તકીયું જ્ઞાન છે, ગોખેલું જ્ઞાન છે. સંસ્કૃતના શ્લોક હોય ને, ગોખવા પડે, ગોખીને પાક્યું કર્યું હોય ને પછી અહીં બેસીને ફટફટા આપણે મળી બોલવા સંસ્કૃતની અંદર, એટલે સાંભળનાર એમ લાગે વિદ્વાન છે. સમજાણું કઈ નહીં પણ વિદ્વાન છે, મોટા મોટા સંસ્કૃતના શ્લોકો બોલતા હતા. શ્લોક બોલવા હોય ને તો મને આવડે છે, પણ હું શ્લોક બોલીશ સંસ્કૃતની અંદર, આમાં જેટલા સમજી હગે એમ હોય એટલા હાથ ઊંચા કરો તો હું સંસ્કૃતથી આ ભાગવત શરૂ કરું. ચાલો હાથ ઊંચા કરો, જેને સંસ્કૃતના શ્લોકનો અર્થ પોતાની મેળે સમજાતો હોય એ હાથ ઊંચા કરો, એક કે બે કે ત્રણ, જેટલા હાથ હોય એટલા ઊંચા કરો. એટલા માટે હું સંસ્કૃત નથી બોલતો. સંસ્કૃત બોલવાથી શ્લોક બોલો સમય બગડે ને, એ શ્લોક પાછો તમને ગુજરાતી એમ સમજાવો એટલે ડબલ સમય બગડે. એટલા માટે સંસ્કૃતનું સીધું ગુજરાતી જ હું ફેંકું, સમજ્યા ને. ઘેરા ઘા જેને લેવું હોય લઈ લેજો, આજ 5મો દિવસ છે. સુખદેવજીની કથાનો 5મો છે ને, આપણે કથા કરીએ છીએ એનો 5મો છે. કથાને ઉલટાવો એટલે થાક થાય,
કથા નિરાયતે સાંભળો અને ભગવાનનું ભજન હૃદયમાં ઉતારો તો કથા, અને નહીતર થાક. આમાં ખબર પડી જાય કેટલાને ઊભા થાય ને તો આમ ત્રણ વખત વાંકા થઈને ઊભું થવું પડશે તો એ ખબર પડે કે આ થાક લાગ્યો. થાક સમજ્યા, આપણે કથા સાંભળવી, થાક નથી લગાડવો. ગોપી કહે છે કે હું શ્રી કૃષ્ણને ગોતવા ગઈ ને પણ હું કૃષ્ણમય થઈ ગઈ. કાનુડાનું આકર્ષક એવું છે, કૃષ્ણનું નામ જ એવું છે. ગર્ગાચાર્ય જ્યારે નામ પાડ્યું ને એ કે માતા યશોદા તારો કનૈયો છે ને બધાનું આકર્ષણ કરશે એટલે એનું નામ કૃષ્ણ પાડો. ગર્ગાચાર્યજી જ્યારે આવ્યા ને ત્યારે માતાજીને એમ થયું ગર્ગાચાર્યને થોડી કસોટી કરી લઈએ, એટલે કનૈયો છે ને એને રોહિણીની ગોદમાં રાખ્યો અને યશોદા માતાએ બળરામને પોતાની ગોદમાં બેસાડ્યા. એટલે સામાન્ય રીતે એમ થાય ને કે માતાની ગોદમાં બાળક બેઠું હોય કે નામકરણ કરવાના છે. તો ગર્ગાચાર્યજી નંદ બાબાને કહે છે કે તમારે આખા ગામ હારે ઓળખાય, આખા ગામ હારે તમારે નોતરા કાઢવા પડે, અને એમ કરશો ને તો સમય બહુ વયો જાય, ના નામકરણ વિધિમાં 4-5 કલાક લાગે. નંદ બાબા કહે છે કે મારે છે ને કોઈને બોલાવવા નથી, પણ તમે નામકરણ વિધિ બરાબર વિધિપૂર્વક કરો. તો ગર્ગાચાર્યજી એમ કહે છે કે યશોદા આ રોહિણીની ગોદમાં બેઠો ને એ તારો કનૈયો એ જગતનું આકર્ષણ કરશે એટલે એનું નામ કૃષ્ણ રાખો. ગર્ગાચાર્યને ખ્યાલ આવી ગયો ને કનૈયો છે એની જ વાત છે, આ એનું નામકરણ કરવાનું છે. અને તારો કનૈયો છે ને એને 5 ગ્રહોની અંદર રાહુ છે ને નીચા સ્થાનની અંદર પડ્યો છે, ગભરાવાની જરૂર નથી. પણ જેના 5 સ્થાનની અંદર રાહુ નીચલા સ્થાનમાં પડ્યો હોય ને એ અનેક સ્ત્રીઓનો પતિ થાય છે, એટલે તારો કનૈયો છે ને એ અનેક સ્ત્રીઓનો પતિ થશે. માતાઓ લગ્ન વખતે પોંખવા જાય, પછી કન્યાને પોંખે, અને માજન અને સાજન તો આમ દૂર બેઠું હોય, વરરાજા પાસે તો વર પક્ષની અને કન્યા પક્ષની કન્યાઓ બેઠી હોય, એમાં જે વરમાતા થયા હોય કે જે કંઈ કન્યા માતા થયા હોય કે બધા પોંખણ કરે ને દુખણા લે ને ટચાચ્યા ફોડે ને પછી કાનમાં જઈને કાંઈક કહે. તો હું નાનો હતો તો આપણને કાનમાં શું કહેતા હોય, એટલે બાવા હોય આપણે નામ પમાવ્યું હોય તો એ ખબર હોય, કાનમાં કીધું હોય શ્રી કૃષ્ણ શરણમ, અને પછી ઓલો ગદ્ય મંત્ર આપ્યો હોય આપણને બ્રહ્મ શબ્દનો, 10 તારીખે બાવા આવવાના છો, જેને નામ પમાવવું હોય જેને બ્રહ્મ સંબંધ લેવું હોય અમરેલીના પીઠાધીપશ દ્વારકેશ બાવા આવવાના છે. એટલે બધા જેને નુગરા ન રહેવાય, નુગરા ન રહેવાય, એટલા માટે જેની ઈચ્છા હોય કે બ્રહ્મ સંબંધ લેવું છે, નાનું બાળક હોય નામ પમાવવું હોય જે કાંઈ, તો 10 તારીખે બાવા આવે છે. નંજીભાઈને કોન્ટેક્ટ કરવો, જો નંજીભાઈ બેઠા છે, બાબા મળીને આવ્યા ચંપારણની અંદર હો, અને બાબા જ્યારે અમેરિકા આવ્યા ને ત્યારે બાબા સાથે વાત કરેલી, બાબાની આજ્ઞા લીધેલી, આ કથાની વાત કરેલી, અને બાબાએ કીધેલ કે હું આવીશ, અને અત્યાર સુધીના પ્રોગ્રામ પ્રમાણે આવવાના છે, અચાનક કંઈ ફેરફાર થાય તો એ જય ભગવાનની ઈચ્છા, પણ નહીતર બાબા આવશે, વતના મરત આપણને સંભળાવશે, પોતાના દર્શનનો લાભ આપશે, અને જેને નામ પમાવવું હોય જેને બ્રહ્મ સંબંધ લેવું હોય એને એ લાભ મળશે. એટલા માટે જે કોઈ ભગવદીય જીવ હોય, ગામના હોય કે પરગામથી આવેલા મહેમાનો હોય, જેને આ લાભ લેવો હોય એ ઘરે બેઠા ગંગા આવશે, લાભ લેજો. હે, એટલે એ જે એની બ્રહ્મ સંબંધ માટેની ક્રિયા માટે જે ઉપવાસ વગેરે કરવો પડે એ જે કંઈ, એટલા માટે નાનજીભાઈને મળીને તમારે માહિતી લઈ લેવી, એટલે નાનજીભાઈ તમને કહેશે કે ભાઈ આવતી ગઈકાલે સાંજથી તમારે કંઈ ખાવા નહીં, તો બીજે દિવસે પછી ભૂખ્યા પેટે બ્રહ્મ સંબંધ લઈને ત્યાર પછી બાવા જે કંઈ પ્રસાદ તુલસીનું પત્ર આતે આ તમને આપે એ પ્રસાદના રૂપમાં પહેલાં એ પ્રસાદ ખાઈને પછી જમણવાર કરવું. આ રીતે કૃષ્ણ ભગવાનનું નામકરણ વિધિ થાય છે.
ગર્ગાચાર્યજી એમ કે છે કે તારો કનૈયો છે ને સોનાની દ્વારકા વસાવશે. યશોદામાં એકદમ રાજી થાય છે, તારો કનૈયો છે ને જાજી રાણીઓનો પતિ થશે. યશોદામાં કહે છે હારું હારું, મારે ત્યાં 900,000 ધેનુ દૂજે જરૂર છે અમારે તો. આ રીતે કન્યાના નામકરણની વિધિ થઈ. એક પોઈન્ટ મારે ભૂલાઈ ગયો, હું કઈ વાત કરતો હતો, હું હતો રવજી. યાદ આવે એટલે હું હમણાં કહી દઉં છું, ખરેખર ભૂલાઈ ગયો. આ વખતે ખરેખર ભૂલાઈ ગયો, ચિત્ત બીજે જતું રહે ને એટલે લિંક તૂટી જાય. ગર્ગાચાર્યજીએ નામકરણ કર્યું, ભગવાનનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું. માતા યશોદા ગર્ગાચાર્યજીની કહે છે કે તમે હવે ઠાકોરજીને ભોગ ધરાવો, હું બધી સામગ્રી આપું છું. ગર્ગાચાર્યજી નદીએ નાહવા માટે ગયા, ત્યાંથી જલ ભરતા આવ્યા, પોતાને હાથે પોતે રસોઈ બનાવે છે. એ વખતે ખીર સારું ભોજન ગણાતું. ગર્ગાચાર્યજી પોતાના હાથે ખીર બનાવે છે, થાળીની અંદર ઠરવા મૂકે છે. ભગવાનને ભોગ ધરીએ ને ત્યારે બહુ ગરમ ગરમ ન ધરવો, કારણ કે બાળ કાનુડો છે ને નાનો છે ને એનું મોઢું બળે ને તો એ સારું નહીં, ઠાકોરજીને પરિશ્રમ પડે. એટલે ભોગ છે ને એ વાસણની અંદર થાળીની અંદર લીધા પછી થોડો માફક આવે ને, નહીંતર આપણે ઘણી વખત બહુ ગરમ ગરમ હોય ને ફૂંકીને ખાવું ને પીવું પડે. એટલા માટે ઠાકોરજીને પરિશ્રમ પડે એવું આપણે વૈષ્ણવોએ ન કરાય. થાળીની અંદર ખીર નાખે છે, ભોગને ઠરવા દે છે, માફક થાય ત્યારે ઠાકોરજીને ધરે છે. અને ગર્ગાચાર્યને નિયમ એવો કે ઠાકોરજીને ભોગ ધર્યા પછી 11 માળા ફેરવવી આંખો બંધ કરીને. એટલે તો આંખો બંધ કરીને શ્રી કૃષ્ણ શરણમમ શ્રી કૃષ્ણ શરણમમ શ્રી કૃષ્ણ શરણમમની માળા ફેરવે છે. આદિ નારાયણને યાદ કરતા જાય. કનૈયો પારણામાં સૂતો છે, કનૈયાને એમ થયું મહારાજ મને બોલાવે છે, જવું પડશે. સૂતો છે કનૈયો, માતા ઘરના કામમાં રોકાયેલા છે. કનૈયો ઊભો થયો, ઋષિ પાસે આવ્યો, ગર્ગાચાર્યની સામે બેઠો, થાળી તો પડી હતી. કનૈયો મીંડો ખીર ખાવા, નાનો છે હોજી, એકદમ નાનો છે, જે નામકરણ વિધિ હજી કર્યા છે. ખીર મીંડો ખાવા, 11 માળા પૂરી થઈ, ગર્ગાચાર્યજી આંખો ખોલી, ત્યાં તો કનૈયો આ હાથમાં ખીરને આ હાથમાં ખીરને મોઢે ખીરને કાને ખીરને પગમાં ખીરને આખું શરીર પિતાંબરી ખીરવાળું. ગર્ગાચાર્યજી કહે છે કે યશોદા, આ તાર કાનાએ તો મારી ખીર અભડાવી નાખી. ઠાકોરજીને ભોગ ધર્યો છે, આ તારો છોકરો આવીને ખીરને એઠી કરી અભડાવી. યશોદા માતા દોડતા આવે છે, કનૈયાને હાથ ઝાલીને હલબલાવે છે, કહે છે અહીં ક્યાંથી આવ્યો તું, ઘોડિયામાં હૂતો તો ત્યાંથી અહીં ક્યારે આવી ગયો. કનૈયો કહે છે પણ મને બોલાવ્યો એટલે હું આવ્યો છું, એમને નથી આવ્યો. ઓલા ઋષિને કહે તમે મને બોલાવ્યો એટલે હું આવ્યો છું, હવે માતા પાસે ક્યાં માર ખવરાવો છો. એ કે મેં તને ક્યારે બોલાવ્યો, તો કે માળામાં તમે શ્રી કૃષ્ણ શરણમમ શ્રી કૃષ્ણ શરણમમ એ શું કરતા, કે હમણાં જ તમે મારું નામ કૃષ્ણ પાડ્યું, આટલી વારમાં ભૂલી ગયા. યશોદામાં કહે છે કે હવે ઋષિ જવા દો, હું તમને બીજું સામગ્રી આપું, ફરીથી રસોઈ બનાવો ને ઠાકોરજીને ધરાવો. પાછા યમુનાજી ગયા, સ્નાન કર્યું, જલ ભરીને આવ્યા, ફરીથી ખીર બનાવીને ફરીથી ધરી. 2-3 વાગ્યાનો સમય થઈ ગયો છે, 12 વાગ્યે ભોજનનો સમય હોય અને બોલે 2-3 વાગી ગયા. ત્યારે ત્યાં ઓલા એના જેવા ગેસના બાટલા નહોતા, ઓલા ઈંધણા હકોરવા પડે. તો ખીર થઈને આ વખતે ઋષિને બીક કે હળો છોકરો પાછો આવીને ખાઈ જાય હતો, તો માળા ફેરવતા શ્રીકૃષ્ણ શરણમમ શ્રીકૃષ્ણ શરણમમ આમ આંખી ઉઘાડીને જોતા જાય. એમાં કૃષ્ણ છે ને એ તો પાછો નટખટ બાંકે બિહારી. તો કૃષ્ણ જોયું કે હા હમણાં આંખી બંધ કરીને આ ખોલી હતી ને હવે બંધ કરે ને ત્યાં તરત પૂગી જવું, જેવી બંધ કરીને એવા પૂગી ગયા, પાછો ખીર ખાવા માંડ્યો.
એમાંય વચ્ચે હજી તો માળા 11 હવે નથી થઈ આવી, એકવાર કરી લીધી કે પાછી બંધછોડ હોય થોડી, સમજ્યા? ભજનમાં ભોજનમાં થોડી બંધછોડ કરાય. ઘણા એમ કે નહીં ચાલે, નહીં ફાવે. ઘણા વળી હોય કે મારે બે પાપડ જોહે. અરે ભલા માણા, પાપડ ન ખાવ ત્યાં હું ફેર પડવાનો? તે ગર્ગાચાર્યજી કે છે કે આજે બાંધછોડ કરીશ, બીજી વખત ભોગ ધરાવ્યો ને 11 માળા નથી પૂરી થતી, તા કનિયાન જોઈને પાછા ત્રાડ મારી. અરે જશોદા, તારો છોકરો પાછો આવીને મારી ખીરે ભળાવી નાખી. વળી યશોદા માતા આવ્યા, કનિયાને એમ થયું કે હવે છે ને આ ઋષિની બહુ પરીક્ષા નથી લેવી. કનિયો એકદમ ચતુર્ભુજ રૂપે શંખ ચક્ર ગદાને પદ્મ પોતાના હાથની અંદર છે. ચતુર્ભુજ ભગવાન ગર્ગાચાર્યજીને દર્શન આપે છે. ગર્ગાચાર્યજી એકદમ નમી જાય છે પગની અંદર કે કનિયો, તું જ સાક્ષાત નારાયણ છો, તું જ બદ્રીનારાયણ છો, તું જ લક્ષ્મીનારાયણ છો, તું જ સીતારામ છો, તું જ શંકર ને પાર્વતી છો. એકદમ પગમાં પડી જાય છે. માતાએ પણ આ સ્વરૂપના દર્શન કર્યા. પણ કનૈયાને એમ થાય છે કે માતાના મગજમાં ઠસાઈ જશે કે હું તો ચતુર્ભુજ ભગવાન છું ને, તો માતા જેવો લીલા કરવા આવ્યો છું ને, 11 વર્ષ ને 52 દિવસથી લીલા નહીં કરે. એટલે ભગવાને મહાબાઈને કીધું કે તો માતાજીના મગજમાં જાન, માતાજીને એવું ભાસ કરાય કે મને આ સપનું દેખાડું છું, ખરેખર મારો કનૈયો નારાયણ નથી, મારો કનૈયો તો મારો કનૈયો છે. ભગવાને માયાના આવરણથી યશોદા માતાના મગજની અંદર સ્મૃતિનું વિસ્મરણ કરાવી દીધું. માતાજી ભૂલી ગયા કે પોતે વિશ્વરૂપના દર્શન કર્યા, ચતુર્ભુજ રૂપના દર્શન કર્યા. અને આ રીતે ગર્ગાચાર્યજી માતાને કહે છે કે માતા, તારો કનિયો સાક્ષાત ચતુર્ભુજ નારાયણ છે, એનું જતનથી પાલન કરજે. કનિયો ધીરે ધીરે મોટો થાય છે. શરૂઆતની અંદર પૂતના નામની રાક્ષસી કનિયાને મારવા આવે છે. કનિયો 8મને દિવસે જન્મો છે. 14મીના દિવસે પૂતના ભગવાનને મારવા આવે છે. 14મીના દિવસે શું કામ આવી? આપણા શરીરમાં જે વાસના છે ને, એ 14 જગ્યાએ રહેલી છે, એ બતાવવા માટે પૂતના 14મી દિવસે શ્રાવણ વૈદ 14 એ દિવસે પૂતના બ્રાહ્મણી બની સરસ મજાના ડ્રેસ પહેરી અને યશોદામાને આંગણે આવી. બધા એના રૂપથી અંજાઈ ગયા. દરેક દ્વાર ઉપર કનિયાની ચોકી માટે માણસો રાખ્યા નંદબાબાએ. તો બધા બધી રૂપવંતીને જોઈને એને હામું જોતા રહ્યા. ઓલી તો નંદબાબાના કક્ષમાં ઘરી ગઈ. કૃષ્ણને એકદમ પરણામાંથી ઉઠાડીને ગોદમાં લઈને એ તો સ્તનપાન કરાવવા માંડી. એની જે ઈચ્છા છે ને, બુરી ઈચ્છા, એને એમ છે કૃષ્ણને ઝેર આપીને મારી નાખ્યો. સ્તન ઉપર વિષ લગાડ્યું છે. પૂતનાને જોઈ કનિયો આંખો બંધ કરી જાય. ઘણા ઋષિ અને મહાત્માઓ કનિયાની આંખો બંધ કરવાનું કારણ કહે છે કે કનિયાએ આંખો શા માટે બંધ કરી? કોઈ એમ વિચારે છે કે, કોઈ એમ કહે છે કે કનૈયો એવું વિચારે છે કે પૂતનાને હું આંખ આપીશ ને તો પૂતનાને જ્ઞાન થશે. પૂતનાને જ્ઞાન થશે ને તો જે ચરિત્ર કરવા આવી છે એ ચરિત્ર પૂતના નહીં કરે, અને મારે પૂતનાને મારીને એનો ઉદ્ધાર કરવો છે, એટલે ભગવાને આંખો બંધ રાખી. પૂતના એટલે કોણ? તમને અનુસંધાન હોય તો હું યાદ કરાવું. વામન ભગવાનના જન્મ વખતે વામનજી બલિરાજાના દરબારની અંદર ભિક્ષા માગવા જાય. બલિરાજાને જોઈ, વામન ભગવાનને જોઈને બલિરાજાની દીકરી રત્નમાલા કુંવારી કન્યા છે, રાજાની દીકરી છે, રાજકુંવરી છે, એને મનમાં એવો વિચાર આવે છે કે આ બાળક કેટલો સુંદર છે, આ બાળક મારો દીકરો હોય તો હું એને સ્તનપાન કરાવત, આવી ભાવના એના મનમાં થાય. અને જ્યારે ભગવાન વામન વિશાળ વિરાટ રૂપ લઈ
ત્રણ ડગલાની અંદર બલિરાજાનું રાજ્ય આકાશને પાતાળ બધું માપી લે છે ને, ત્યારે રત્નમાલાને એમ થાય છે કે આને તો મારી નાખવો જોઈએ. આવા બે ભાવ એક જ મનની અંદર, એક જ પ્રસંગની અંદર થાય છે. આ રત્નમાલા કૃષ્ણ જન્મ વખતે કંસની બેન બની છે. એ પુતના આજે કૃષ્ણ ભગવાનને પૂર્વજન્મના કર્મને લીધે ધવરાવવા માટે અને મારી નાખવા માટે આવી છે. એટલે પુતનાએ પોતાના શરીર ઉપર ઝેર લગાડ્યું છે. કૃષ્ણને સ્તનપાન કરાવે, ઝેર કૃષ્ણના મોઢામાં જાય અને કૃષ્ણ ભગવાનનું અચ્યુતમ કેશવમ થઈ જાય એવો એનો બદ ઈરાદો છે. આપણે શીખવાનું કે કોઈ દિવસ કોઈનું બુરું ઈચ્છવું નહીં, કોઈ દિવસ કોઈનું નબળું થાય, કોઈને નુકસાન થાય એવું ઈચ્છવું નહીં. કર્મ કોઈને છોડે નહીં. આપણે કોઈનું ખરાબ કરશું તો કોક આપણું ખરાબ કરશે. એટલા માટે કોઈનું ખરાબ ન થાય એવી ભાવના રાખવી. સારું ન કરી શકાય તો કંઈ નહીં, પણ કોઈનું ખરાબ થાય, કોઈનું અહિત થાય, કોઈની નામોશી થાય, કોઈની નિંદા થાય એવું આપણે ન કરવું. અને દરેક વ્યક્તિ આવું કરવા માંડે તો સમાજ આખો સ્વચ્છ થઈ જાય, પવિત્ર થઈ જાય અને ઝઘડા વગેરેનો સમાજ થઈ જાય. સમાજની વ્યવસ્થાની વાતો તો બધા કરે, પણ સમાજ વ્યવસ્થા કરવા માટેનો પ્રયત્ન કોઈ નથી કરતું. છોકરાને સ્કૂલે મોકલીએ ને, આપણે એમ કંઈક માસ્તર ભણાવશે, અરે તમે તમારા છોકરાને ભણાવી શકતા નથી. માસ્તરને તો એ પારકો થયો, એ થોડો ભણાવવાનો હતો, અને એને તો ત્યાં કેટલાય આવે છે, કેટલાકને સુધારે. પણ આપણે આપણા છોકરાને સુધારીએ, દરેક માવતર પોતાના સંતાનોને સુધારે તો સમાજ આખો ઓટોમેટિક સુધરી જાય. કૃષ્ણ ભગવાને આંખ બંધ કરી જ જોવે છે. મહાત્માએ કહે છે કે પૂતના છે ને, એને આંખ આપે તો જ્ઞાન થાય, જ્ઞાન આપે જ્ઞાન થાય તો ભગવાનને મારવા આવી છે, ચરિત્ર કરે નહીં એટલે ભગવાને આંખ બંધ કરી. બીજા મહાત્મા કહે છે આ કારણ બરાબર નથી. કૃષ્ણ ભગવાને આંખ એટલા માટે બંધ કરી તે પૂતનાને ગતિ આપવી છે, પણ પૂતના મારવા માટે આવી છે તો એને કઈ ગતિ આપવી? આપણો દુશ્મન હોય એના પ્રત્યે સ્વાભાવિક છે કે આપણને હમદર્દી ન થાય. એટલે કૃષ્ણ ભગવાન કહે કે આ તો દુશ્મન થઈને મારવા આવી તો એને ગતિ કઈ આપવી? મારે મારવી છે એટલે ગતિ તો આપવી પડશે. તો યશોદા માતાને જેવી ગતિ આપવી કે દેવકીના જેવી ગતિ આપવી? એટલે કૃષ્ણ ભગવાન આંખો બંધ કરી જોવા માટે આનું ભાઈ કેવું છે એવી એને ગતિ આપો. તો ત્રીજા મહાત્મા કહે છે કે ના ના, બે કારણ બરાબર નથી. એ વળી ત્રીજું કારણ કંઈ કહે છે, એ ચોથું. એવી રીતે પાંચ છ મહાત્માઓ જુદા જુદા કારણ કહે છે ભગવાનની આંખ બંધ કરવાનું જે હોય તે. આપણે માત્ર આ ચરિત્રમાંથી એટલું લેવાનું છે કે કોઈનું બુરું ઈચ્છવું નહીં. આપણે ગામડામાં ઘણા બધા વળગાડ કહે, ખબર કે આને વળગી ગયો. કોકનો છોકરો સારું હોય ને કોક મનના મંગળ મીઠા હોય એમ કહે છે કે એ આવીને કહે તારું બહુ રૂપાળો છોકરું માંદું પડી જાય. ખરેખર કોઈ વળગતું જ નથી, આપણા મનના વેમ છે. ઘણા છોકરાઓને માનસિક બીમારી હોય ને આપણે કંઈક કોકાને વળગી ગયો છે, કોઈ કોઈને વળગતું નથી. ભગવાન શ્રીહરિનો આશરો હોય એનો વાળ વાંકો કોઈ કરી શકે નહીં. આશરો જોઈ પછી ઠાકોરજીને આપણે ઉલ્લું બનાવતા હોય ને પછી કંઈ ગમે તો એ ન હાલે. સાચા દિલનો, ભાવપૂર્વકનો, શ્રીહરિનો આશરો જોઈએ તો કોઈને ભૂત પલિત પિશાચ ડાકીની રાકીની સાકીની કાંઈ એને અટકાય થાય જ નહીં. પવિત્ર શરીર હોવું જોઈએ, પવિત્ર જીવન હોવું જોઈએ, મન નિષ્ઠાવાળું મન હોવું જોઈએ ભગવાનની અંદર, કે ભગવાનનો આશરો છે ત્યાં સુધી કોઈનો ભાર નથી પોતાને કંઈ કરી શકે, આવી દ્રઢતા જોઈ. મનની નબળાઈ હોય એટલે
બેન નીણ હરખી નખાણી ન હોય ને પછી દોવા ન દે. હા કાલ ઓલા બેન વહે હલાવતા હતા, કહેતા હતા કે તમારી બેન બહુ દૂધ કરે. કા એ શંકા ઘરી બે ચાર મિત્રો હતા, મેં જેમાં ધોતિયું પહેર્યું છે ક્યારેક ક્યારેક ધોતિયું પહેરતા હશે, ધાયલા જાય ને ઘણી વાર પગમાં આવે, ધ્યાન રાખવું પડે સમજે, એટલે હું બદલી આવું. આપ કથા પૂરી થાય પણ લેંગો પહેરલો તો એ લોકો સરિયાત નાખ્યા. ઓલી પણ ભૂત થાય છે, ઓલો કે હું ભૂત ભૂત થતું છે, તો કે ખીલો ખોડી આવી જા, આવી તો એક કિલો પેડા આપીએ. તો ઓલો ખીલો ખોડવા ગયો ને ધોતી પહેરવા પહેરી છે, ઓલા કે હું ધોતિયું બદલી આવ્યો, એ કે બદલવા બદલવા નહીં આમને જા. તો એ તો ગયો ને ખીલો માર્યો, બેઠો નીચે, કીધું મૂળમાં જમીન પાસે ખીલો મારી દે થળિયાની અંદર, પીપર કે વડલો જે હોય એમાં. તે ઓલો બેઠો ને ખીલો મળ્યો ખોડવા, ધોતિયાનો છેડો આવી ગયો, ખીલો તો ખોડ્યો પણ ધોતિયાનો છેડો આવી ગયો. અને આમ બીક મનમાં આમ બીક ખરી, ખાડું વખતે કાંઈક પકડે તો, અને એકદમ ખીલો ઓલો ખીલી કે ખીલો ખોડી દીધો ને એકદમ ભાગ્યો. ભાગ્યો તો ધોતિયું ખેંચાણો ખેંચાણો, એટલે ધોતિયું પાતળો હોય ને તે તૂટી ગયું ને પોતે. પણ એને મનમાં એમ થયું નક્કી મને કોઈ કે પકડ્યો જ ખરો. એ ઘરે આવ્યો ને ઓલા એક કિલો એક પેડા ખવડાવ્યા, શરત માર્યા તો આપવા પડે ને, પણ એટલે કિલો એક પેડા કોઈ દી ખાધા નહીં હોય ને ખાધા ને, અને બીક લાગી. તો બે ત્રણ દી થયા ને તો પેડા ને બીક ને ભૂતે પકડ્યો ને એ બધું ભેગું થયું. તો જય સ્વામિનારાયણ, વહેમ છે ને વહેમ આવો છે, એટલે કોઈ દી શરત ન નાખવા. પહેલાં તો શરત લોકો નાખે ને, શરત ન નાખવા. આપણે ગમે દાખલો છે કોઈ કે કેળાને શરત નાખ્યા હતા ને ચોમાસાનો સમય હશે ને કેળા ખાઈ ગયા ને, તો ભગવાન જાણે એનું આયુષ્ય એટલું હશે તે ભાઈ ઉકલી ગયા હતા. કેળા ખાધા એક બે ડઝન કે જેટલા ખાધા હોય એટલા, નંબર યાદ નથી, પણ એ ભાઈ જય સ્વામિનારાયણ થઈ ગયું હતું. કોઈ દી શરિયાત ન નાખવા, કોઈ દી વટે ન જવું. ઘણા રસ્તા ઉપર જતા હોય ને બે મોટરસાઇકલ જતા હોય ને તો લીવર વધારે આપે સમજ્યા. હું મોર નીકળે, અરે ભાઈ તું મોર નીકળે કે ઓલો મોર નીકળે, કાંઈ ફેર નથી પડવાનો. એના કરતાં નિરાયતે હાલો. આપણા ગામમાં જો એક જણ ઓલા ખટારામ ભટકાણો હતો, મોટરસાઇકલથી મરી ગયો હતો. આમ અમુકને ખબર છે, ખટારામાં મોટરસાઇકલ આવી રીતે લીવર આપીને ગયો ને આમ ભાગવા જલ્દી, ખટરામ કંઈક ભર્યું તો કપાઈ ગયો, પડ્યો હેઠો ને જય સ્વામિનારાયણ થઈ ગયો. કોઈ દી હરીફાઈ ન કરવી, કોઈ દી વટ ન કરવો, કોઈ દી હદને લક્ષ્મણ રેખાને વટાવવી નહીં, કોઈ દી કોઈને કહેવું નહીં કે મારી અરે બોલતો નહીં. આ શબ્દનો ત્રીજી ચોથી વાર રિપીટ કરું છું, ખબર નહીં મને બહુ ગમે છે આ શબ્દો બોલવાનો. કોઈની અરે અબોલા ન કરવા. આવી રીતે ભગવાનનું નામકરણ કર્યું, પછી પૂતના આવી ભગવાન આંખો બંધ કરે છે, પૂતનાને કઈ ગતિ આપી વિચારે છે, મહાત્મા જુદા જુદા કારણો આપે છે, પૂતના ભગવાનને સ્તનપાન કરાવે છે. ભગવાન સ્તનપાન કરતા કરતા પૂતનાનું લોહી ચૂસવા માંડે છે. દૂધ તો પૂરું થઈ ગયું, લોહી ચૂસવા માંડે છે. પૂતના કહે છે છોડી દે છોડી દે. કનૈયો કહે છે કે હવે તારું મરણ થાય ને તાહું છોડે બીજો. ભગવાન જેને પકડે ને એને છોડે નહીં, ભગવાન જેનો હાથ પકડે એને ભગવાન છોડે નહીં. ભગવાન કહે જશોદા માતાએ મને બાંધતા શીખવાડ્યો, પકડતા શીખવાડ્યો, છોડતા શીખવાડ્યો જ નથી. રાક્ષસીથી સહન થયું નહીં ને એટલે પૂતના પોતાના ઓરિજિનલ રૂપની અંદર રાક્ષસી રૂપ ધારણ કરે છે, મોટું પહાડ જેવું એકદમ ઉડી. રાક્ષસો માયાથી મંત્રથી ઉડી શકતા એમ કહે છે. આ તો લખેલું વાંચીએ છો, ઉડતા કે ન ઉડતા આપણને ખબર નથી, જોયા નથી આપણે કોઈ દી. ઉપર ઉડી કૃષ્ણ ભગવાન હજી એની સ્તનપાન જ કરે છે, અને ન્યાથી ભગવાને એના પ્રાણ હોતે ચૂસી લીધા. ત્યાંથી રાક્ષસી પડી હેઠી, કેટલાય ઝાડવાને તોડીને ફાડીને નાખ્યા. યશોદા માતા ખબર પડી કે રાક્ષસી ભેગો કનિયો ગયો છે. માતા એને રાક્ષસીને જોતા જોતા દોડતા જાય, બધા ગોવાળિયાઓને ગોપીઓને જેટલા હાજર હતા ને બધા જાય.
પડી તો કેટલાય ઝાડને કકડ ભૂસ ઠેકાણું કરી નાખ્યું. કનિયાને એકદમ યશોદામાં એક ગોપી જઈને લઈ લે છે, યશોદામાને આપે છે. યશોદામાને કહે કે આની નજર ઉતારો. એ કે મને નજર ઉતારતા નથી આવડતી, 55 વર્ષની ઉંમર થઈ તે દીકરો થયો, મેં કોઈ દી નજર ઉતારી નથી. ત્યાં ગોપી વળી લઈ જાય છે. ગૌશાળામાં ગંગી ગાય હોય છે, એનું પૂછડું લઈ કનિયા ઉપર આમ ફેરે છે ને એમ કહે છે કે આને નજર લાગ્યો ને તે પૂછડામાં જાય, કનિયો હાજો થઈ જાય. પછી ગોપીઓ કહે છે કે એને બીક લાગી હોય ને તો એને સ્તનપાન કરાવો, બીક હશે ને તો એ નહીં સ્તનપાન કરે. એટલે કનિયાને સ્તનપાન કરાવવા માટે બેઠા યશોદામાં. કનિયો ભૂખ્યો હતો, સ્તનપાન કરવા માંડ્યો. બધી ગોપીઓને એમ થઈ કે વાંધો નથી, આને નજરે નથી લાગી અને આને કંઈ સમજ્યા, આ તો વિશ્વમભર છે, ભગવાન તમારો ને મારો પિતા છે, એને શું થવાનું હતું, એને પૂતના શું કરી શકે, પૂતનાને જન્મ જ એણે આપ્યો છે, એ એને શું કરી શકે. આ રીતે ભગવાનને પૂતના ચરિત્ર કર્યું. લાલો છે ને બધાને ગમે, ગોપીઓને ગમે, વાછરડાઓને ગમે, ગાયોને ગમે, વૃદ્ધ ગોપીઓને ગમે, ગોવાળિયાઓ એના મિત્રો છે એને ગમે, વૃદ્ધ ગોવાળિયાઓ છે એને ગમે, લાલો બધાને ગમે. કારણ કે વાલો વાલો લાગે ને એવો લાલો છે. એટલે લાલાની અંદર વ્રજના જે લોકો છે ને એને મમતા અને સુહૃદયતા થાય છે. એટલે લાલા પ્રત્યે ભાવ બધાને બહુ. ભગવાને એવું દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું છે ને કે શ્રી કૃષ્ણના દર્શન કર્યા પછી એને કાયમ જોવાની ઈચ્છા થાય. આપણને દર્શન કર્યા હોય, દર્શનની અંદર આપણને સંતોષ ન થાય, સંતોષાત સુખમ જાય તે એમ કહેવામાં આવે છે. સંતોષથી સુખ મળે છે, પણ માત્ર ભગવાનનું દર્શન એક એવું વસ્તુ છે કે એની અંદર કોઈ દિવસ સંતોષ પામવો નહીં. જગતના પદાર્થની અંદર, જગતના વ્યવહારની અંદર સંતોષ પામવો, સંતોષ રાખવો, સમજણપૂર્વક સંતોષ રાખવો, આ જગત છે ને એ આપણને છોડવાનું નથી, આ જગતને આપણે છોડવાનો છે. મુંબઈનું સ્ટેશન હોય ને ત્યાં ગાડી આવી, આપણે એમ કહીએ કે મુંબઈ આવ્યું. સાચી વાત છે, મુંબઈને સ્ટેશને ગાડી આવી, આપણે એમ કહીએ મુંબઈ આવ્યું. સાચી વાત છે કે ખોટી વાત? મુંબઈ તો જ્યાં છે ત્યાં જ છે, મુંબઈને કંઈ પડ્યા નથી તે હાલીને ગાડી ઊભી રહી ત્યાં આવી ગયું. મુંબઈ હતું ત્યાં ગાડી આવી, ગાડી ઊભી છે ત્યાં મુંબઈ નથી આવ્યું. એમ આ જીવાત્મા એક ગાડીની જગ્યાએ છે. પેલો કીર્તન કોઈએ બનાવ્યું છે ને, બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. આ ગાડી એટલે શું? આપણો જે જીવાત્મા છે ને એ મુસાફર છે, આ જે ગાડી છે એ સંસાર છે. જન્મ ત્યાંથી સંસાર આગળ વધતો 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 જાય છે. જીવાત્મા છે એ સંસારની અંદર ભટકતો 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 આગળ વધે છે. મુંબઈ શહેર આવ્યું ત્યાં ગાડી આવે અને આપણે પેસેન્જરો બેઠા હોય એમ કે એલા ભાઈ મુંબઈ આવી ગયું, જે પેસેન્જર હોય ઉતરવાના એ મુંબઈ આવ્યું. મુંબઈ તો ત્યાંનું ત્યાં જ છે, મુંબઈને સ્ટેશને ગાડી આવી. ખરેખર સાચી હકીકત એમ છે, સંસારરૂપી જે સમુદ્ર છે, સંસારરૂપી જે ગાડી છે, માણસ જન્મે ને ત્યાંથી એ ગાડી રવાના થાય છે. જીવ ગાડીની અંદર બેઠો છે, જેને બેસવું હોય બેસી જાયજો એમ કહે છે. ભક્તિરૂપી જે ગાડી છે એની અંદર જીવાત્માએ બેસવાનું છે, એની અંદર જીવે આત્મા બનીને બેસવાનો છે. આત્મા થાય એટલે થોડો પ્યોર થાય, જીવને પ્યોર થાય એટલે આત્મા કહેવાય. જીવન આત્મા બેઝિકલી એક છે, મન જુદું છે. મનને મારવાનો છે, આત્મા તો મુક્ત જ છે, પણ મનના દોષ
આત્મા પોતાના ઉપર કલ્પે છે, એટલે આત્માને એમ થાય છે કે મને દુઃખ થાય છે. ખરેખર આત્મા તો બીજાના દુઃખે ઘણીવાર આપણે દુઃખી થઈએ. તમારે જોવું, દીકરો બીમાર હોય ને તો બાપને દુઃખ થાય, ભલે બાપ બીમાર નથી પણ દુઃખ થાય કે અરે ભગવાન મારો દીકરો માંદો છે, આ ક્યાં હું દુઃખ તમને તમે અમને આપ્યું. દીકરાના દુઃખે બાપ દુઃખી થાય અને બાપના દુઃખે દીકરો દુઃખી થાય. કુટુંબીઓના દુઃખે માણસ દુઃખી થાય. દેવા લેવાનું કંઈ નથી પણ દુઃખ થાય તમને. ઘણા એ દુઃખ સમજણપૂર્વક લે, ઘણા એ દુઃખમાં ભાંગી પડે. ઘણા વૈયા જાય તો વાહે બીજા હોય ને એ વૈયા જાય કે અમારે જીવીને શું કરવું, ખાવા પીવાનું બંધ કરીને વૈયા જાય, એમ ન જવાય, એ તો આપઘાત કર્યો કહેવાય. કોઈ હાજા માંદા થાય ને તો એમ કહે કે ભગવાનની ઈચ્છા હશે તમે જીવશું, ભગવાનને જીવતર આપ્યું, એમ ન હોય. હાજા માંદા થાવ દવા કરવી જોઈએ. એક વૈષ્ણવ હતા, ગુસાઈજી પાસે જઈને કહે જે જે હું માંદો પડી ગયો. ગુસાઈજી કે અહીં શું આવ્યો, માંદો પડી ગયો, જઈને દવા કરીને ઠાકોરજીનું શરણું લે તો સારું થઈ જાય. આપણે એમ કરી ઠાકોરજી હાજા કરી દે, એમ ઠાકોરજી હાજા ન કરે, તમારે પ્રયત્ન કરવો પડે. પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું જ, પુરુષાર્થ કરવો પડે. માંદા પડીએ તો દવાખાને જવું પડે, ડૉક્ટર પાસે જવું પડે, દવા લેવી પડે, દવા કીધું હોય એ પ્રમાણે ખાવી પડે. એક ટીકડી એક ટાઈમે દિવસની ત્રણ કીધી હોય ત્રણ જ લેવાય, એક અરે ત્રણ ન લેવાય. ઘણા એમ કે ત્રણ ટાણે ટાણે ક્યાં લેવી, એક અરે ત્રણ લઈ દે જલ્દી હાજા થઈ જાય. હાજા ન થાય રિએક્શન આવે, ડૉક્ટરો કહે ને એ પ્રમાણે કરાય. એમ કૃષ્ણ ભગવાન કહી ગયા છે એ પ્રમાણે આપણે કરવાનો છે. કૃષ્ણ ભગવાન કરી ગયા છે ને એમ ન કરાય. એક ડોશી હતી, એકવાર કૃષ્ણ ભગવાન છે ને ગોપીઓને એમ કાનમાં કહેતા કે હું શરદ પૂર્ણિમાની રાતે તારી સાથે રાસ રમીશ, અને ગોપી બેભાન થઈ ગયું હોય ને તો બેઠી થઈ જાય. એક ડોશીએ જોયું કે કન્યા પાસે કંઈક મંત્ર છે ને કાનમાં કહે છે ને એટલે હાજા થઈ જાય, મારે એ મંત્ર શીખવો છે. એટલે ડોશી એના હગાવાલાઓને કહે વહુને બધાને કે હું માંદી પડું ને તો કનિયાને બોલાવજો. તો ડોશીએ એકવાર કામકાજ કરતી હતી ને બધાને ધ્યાન ગયું ને પડી ગઈ, બધાને એમ થયું કે માજીને બેભાન થઈ ગયા, બેભાન થઈ ગયા. એટલે વહુને કહી રાખેલ તો કનિયાને બોલાવજે, તો વહુ કનિયાને બોલાવા ગઈ. એ કે મારી હાહુ માંદા પડી ગયા છે, કનિયા તારા આવવું પડશે. એ કે ધોળાવાળા થઈ ગયા હોય ને એના ઉપર મારો મંત્ર કામ નથી કરતો, કનિયાએ એવું કીધું. તે પેલી વહુ તો કનિયાને કે કનિયા તારે આવવું જ પડશે, ગમે એમ તું કર તારે આવવું જ પડશે. અને આ વહુ છે કનિયાની ગોપી છે. એટલે કનિયો કે હાલ ને, જેવો કનિયો ગયો ને ડોશીને જોઈને એ કે આને ભૂત વળગ્યું છે, કે લાકડી લાવો લાકડી. કનિયાએ બે ત્રણ લઈને ફટકારી, નાનો હતો એટલે બહુ તો ન લાગી હોય પણ બે ત્રણ વાળી લીધી. ઓલી ડોશી સહન ન થયું ને, અરે કે હું ઢોંગ કરું છું, ઢોંગ કરું છું મને મારોમાં. કનિયો કે ભૂત હોય ને એમ જ બોલે, બે ચાર બીજી ફટકારી. હું એટલે ડોશીમાં પછી ઊભા થઈ ગયા અને ઓલો મંત્ર શીખવો તો તે સાઈડમાં રહી ગયો. કનિયો વાંસળી વગાડતો ને ત્યારે ગોપીઓ બધી એવી તન્મય થઈ જતી, ડાબા ગાલ ઉપર ડાબો હાથ રાખી, ડાબા ગાલ ઉપર ડાબા ખભા ઉપર ડાબો ગાલ રાખીને કનિયો વાંસળી વગાડે ને ત્યારે સ્વર્ગની અંદર દેવતા અને દેવીઓ હોય ને એ બધા ડોલી ઉઠે. જમણા ગાલ ઉપર, જમણા હાથ ઉપર જમણો ગાલ રાખીને કનિયો ત્રાંસુ મોઢું કરીને વાંસળી વગાડે ને ત્યારે ધરતી ઉપરના લોકો ગોવાળિયાઓ બધા નાચગાનમાં લાગી જતા. અને કનિયો નીચી નજર રાખીને સીધું મોઢું રાખીને વાંસળી વગાડે ને ત્યારે પાતાળની નાગ કન્યાઓ ડોલી ઉઠે છે. આવી રીતે કન્યાની વાંસળી તમને મને ત્રણેય લોકના લોકોને આનંદ આપે. વાંસળીનું એક કીર્તન બનાવ્યું છે, બહુ સરસ છે કે વાંસળી તું કેવી ભાગ્યશાળી છો ને, એક વેચકની વાંસળી એમાં છિદ્ર પાડ્યા ને ભીમ ને અર્જુન એના જાનિયા થયા, કૃષ્ણ ભગવાન આર્ય એના લગ્ન થાય છે. ગોપીઓ વાંસળીની અદેખાઈ કરે કે અમે ભગવાનની સાથે આવી રીતે રહીએ છીએ, અમને ભગવાન કોઈ દિવસ પોતાની સાથે તો સુવડાવતા નથી. અને વાંસળી છે ભગવાન
કૃષ્ણ વાંસળીને કહે છે, ગોપીઓ વાંસળીને કહે છે કે તને તો ભગવાન સોઢની અંદર લઈને સૂવે છે. ભગવાન વાંસળી મોઢામાં હોય ને સૂઈ જતા. ભગવાનના હાથનું ઓશિકું વાંસળીને ભગવાન આપે, એટલે ગોપીઓ વાંસળીની અદેખાઈ કરે, જાણે હોંક હોય ને હોંક એવી રીતે. એ કહે છે કે આવા શું પુણ્ય કર્યા છે કે કનૈયો તને અધરામૃત ઉપર રાખે છે. વાંસળી કહે છે કે જુઓ, હું અંદરથી હાવ પોલી છું, અંદર કાંઈ રાખતી નથી. આપણા શરીરની અંદર જે કામ ક્રોધ વગેરે તત્વો પડેલા છે એને શરીરમાંથી કાઢીને આપણા મનને પોલું કરવાનું છે. તો ભગવાને જે વાંસળીને હોઠ ઉપર રાખી, ભગવાને જે વાંસળીને પોતાના હાથનો તકિયો કરીને એને ઓશિકું આપ્યું, એવી રીતે ભગવાન આપણા ઉપર રાજી થાય. વાંસળીને જેવા પોલા થઈ તો વાંસળી કેસ મારી અંદર શાંત તો કાણા પડ્યા કનૈયાએ, તોય હું કાંઈ બોલી નહીં. વાંસળી કહે છે કે મારી નાતનો ત્યાગ કરીને હું આવી વનની અંદર, વાંસના વનમાં હું હતી, ત્યાંથી કાપીને સાત છિદ્ર પાડ્યા, અંદરનો માવો કાઢીને આવું પોલી કરી નાખી, તોય હું કાંઈ બોલી નહીં, એટલે કનૈયો મને પોતાની પાસે રાખે. વાંસનું જંગલ છે ને એની અંદર વાંસ રડે છે. ગોપીઓ પૂછે છે કે તમે શા માટે રડો છો? તો કે અમારી નાતની વાંસળી કનૈયા પાસે જઈ, કનૈયા પાસે ગઈ અને કનૈયાએ એને વગાડી. અમારું કામ વાંસળા એમ કહે છે, ઘર હોય ને ઘરને સાજવાનું કામ અમારું. ઘરની ઉપર આપણે છાપરા કરીએ ને, પહેલાંના વખતમાં વાંહડાના છાપરા કરતા, પછી વાંહડાને ચીરીને એને ખપાટું કરીએ, પછી ખપેડા બાંધીએ, ખપાટું બાંધીએ આપણે દોરડાથી, માથે કાચા નળિયા નાખતા પછી. એટલે વાંસળા કહે છે અમારું ગામ બીજાના ઘર વસાવવાનું છે, અને આ અમારી નાતની ન્યા જઈ અને કૃષ્ણ ભગવાનને વગાડી અને કેટલાયના ઘર ઉજળ કરી નાખ્યા. કૃષ્ણની વાંસળી વાગે, અધિકારી ગોપી ઘરના કામકાજ પડતા મૂકીને સુણ્યો છે બંસરીનો નાદરે. ઘરના કામકાજ પડતા મૂકી અને ભગવાનને વાંસળી વગાડીને અધિકારી ગોપીઓ, માત્ર અધિકારી ગોપીઓ ભગવાન પાસે રાસલીલાની અંદર જાય છે. એટલે વનના વૃક્ષો છે ને, વાંસળાના વૃક્ષો છે ને, રુદન કરે છે કે અમારી નાતનીએ કેટલાના ઘર ઉજેડ્યા, એટલા માટે અમે રડીએ છીએ, આવું કહે છે. કનૈયો અને વ્રજ, કનૈયો અને ગોકુળ એટલા બધા એકમેક છે કે વ્રજની અને વૃંદાવનની અને ગોકુળની પ્રજાને કનૈયાના દર્શન વગર આનંદ નથી આવતો. ગોપીઓ દરરોજ યશોદામાના ઘર પાસે જાય, કનૈયાના દર્શન કરે ને, પછી જ એને નિત્યક્રમ, પછી જ એ પોતાનું ઘરનું કામકાજ શરૂ કરે. આ રીતે ગોપીઓ છે એ કનૈયાનું ભજન જાણે અથવા અજાણે કરે છે. ભજન કરવાથી શ્રીહરિ ભક્તો ઉપર રાજી થાય છે. ભજન કરવાથી શ્રીહરિ પોતાના સ્વરૂપનું દર્શન અને એના જે ગુણ છે એ ભગવાન પોતાના ભક્તોને આપે છે. આ રીતે કનૈયાની જગ્યાએ શ્રીનાથજી છે, નંદ બાબા છે, યશોદા માતા છે, એ બધા અને ભગવાનના ભજનરૂપી અનુસંધાનથી કૃષ્ણની ઓળખાણ થાય, કૃષ્ણનું સ્મરણ આપણા મનની અંદર રહે, આપણા જીવની અંદર રહે, આપણા આત્માની અંદર રહે, એ આપણે કરવાનો છે. ગોપીઓને લાલાના દર્શન વગર ચેન પડતો નથી. પ્રાતઃકાળની અંદર ગોપીઓ યશોદાના ખંડની અંગે આવે છે. યશોદા કહે છે કે અરે બાવરી ગોપી, તમને મારા લાલા વગર ચેન પડતું નથી? તમે આટલી વહેલી કેમ આવી? ગોપી લાલાના વખાણ કરે છે.
એક સખી કહે લાલાના ચરણ કમળ પખાડવાનું મન થાય છે, લાલાના નખ રત્ન જેવા લાગે છે. બીજી ગોપી એવું કહે છે. એક ગોપી કહે લાલાની આંખ કેટલી સુંદર છે, તો એક ગોપી વળી કહે છે કે લાલાનો હોઠ તો જોવો કેટલો લાલી વાળો છે. આ ગોપીઓ બોલતી નથી, આ ગોપીઓ માત્ર બોલતી નથી પણ ગોપીઓની ભક્તિ બોલે છે. પ્રેમ લક્ષણા ભક્તિ જેને કહેવાય ને, આ ભક્તિ આ બોલે છે. ભક્તિ કેવી રીતે કરવી એ ગોપીઓ બતાવે છે. ભગવાનના કાલાવાલા કેમ કરવા, ભગવાનના ગુણગાન કેમ ગાવા, ઠાકોરજીને પરિશ્રમ ન પડે એમ વૈષ્ણવે કેમ વર્તવું, આ ગોપીઓના માધ્યમથી ભાગવત આપણને શીખવે છે. આપણે ભક્તિ કરવી હોય ને તો પ્રભુના એક અંગનું ચિંતન કરવું, જેને એવી ખાતરી થાય કે મારા શ્રીકૃષ્ણ અતિ સુંદર છે એની ભક્તિની અંદર ભગવાન વધારો કરે છે. ભગવાનના ચિત્રને હૃદયમાં ઉતારવું, ઈશ્વરનું ચિત્ર અંદર ઉતરે ત્યારે દર્શનમાં આનંદ આવે છે. બહારના હવેલીના ઠાકોરજી, બહારના ચોરાના રામચંદ્રજી, બહારના મંદિરના સહજાનંદ સ્વામી આપણા હૃદયની અંદર ઉતરે અને હૃદયની અંદર એના દર્શન થાય એવા પ્રયત્ન કરવા. આ સંસાર સુંદર નથી, જેમ ગુલાબના વૃક્ષ ઉપર ફૂલ આવ્યું હોય અને કળી ખુલે ખીલે ત્યારે સુંદર દેખાય છે, પણ એ સુંદરતા છે ને બે ચાર કલાક અથવા એક દિવસની અંદર સુકાઈ જાય છે, કરમાઈ જાય છે અને ફૂલ ખરી જાય છે. જે સૌંદર્ય દેખાતું હતું ગુલાબના ફૂલની અંદર એ સૌંદર્ય હવે નથી દેખાતું. કરમાઈ ગયેલા ફૂલને માળી લઈ અને ગાર્બેજની અંદર, કચરાની અંદર, ખાતરનું જે ઉથરટી હોય ને એની અંદર નાખી દે છે. જેમ ફૂલ કરમાય એમ આ જે આખું જગત છે ને એ પણ કરમાય છે. નિત્ય સુંદર હોય તો માત્ર એક પરમાત્મા છે. એટલા માટે પણ પરમાત્માનું ધ્યાન કરવું. ગોપીઓ લાલાના દર્શનમાં એટલી બધી તન્મય થઈ છે ને, એવામાં લાલો પડખું ફરે છે. પારણિયામાં સૂતેલો લાલો પડખું ફેરવે છે. આ જોઈ અને ગોપીઓને આનંદ થાય છે. ગોપીઓ આ વાત યશોદામાને કહે છે કે લાલાએ પડખું ફેરવ્યું. યશોદામાને પણ બહુ આનંદ થાય છે. હજુ તો લાલો 3-4 મહિનાનો છે તો પડખું ફેરવ્યું. લાલાએ પાછું ફેરવ્યું એટલે અંગ પરિવર્તન નામનો ઉત્સવ કરવામાં આવે છે. બાળ કાનુડો છે ને એ વ્રજ અને વૃંદાવન ગોકુળની અંદર એટલા માટે આવ્યો છે કે અનાદિ કાળથી એનું ભજન કરનાર મોટા મોટા ઋષિઓ, મહંતો, મહાત્માઓ કે જેણે જિંદગીભર ભજન કર્યું પરંતુ એને ઠાકોરજીનો સાક્ષાત્કાર ન થયો અને એનો કામ વાસના શરીરમાંથી મરી નહીં, આવા ઋષિઓને એમ થયું કે બાળ કાનુડો વ્રજની અંદર જન્મવાનો છે, એની સાથે સાથે જો આપણે વ્રજની અંદર જન્મ લઈએ ને તો ભગવાનના દર્શન થાય અને આપણો કામ મરે અને આપણું આત્યંતિક કલ્યાણ થાય, આપણી કૈવલ્ય મુક્તિ થાય. આ વાત ઉપરથી આપણને એમ લાગશે કે આપણે જોઈએ એવો અવતાર ભગવાન આપણને આપતા હશે. હા, આપે. એક ભાઈ હતા, દેહ છોડીને ગયા. ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો. એણે કીધું તારા ખાતાની અંદર 80% પાપ છે, 20% પુણ્ય છે.
બોલ તારે શું ભોગવવું છે? આ ભાઈ થોડોક હોશિયાર રહેશે. એ કે પુણ્ય ભોગવીએ તો શું થવાય? એક તારે જે થવું હોય થવાય, રાજા થવાય, રાજકુંવર થવાય, રાજકન્યા થવાય, તો બીજા અન્ય પરિણે તો રાજરાણી થા. એ કે હું રાજા થાઉં તો મારું આયુષ્ય કેટલું? 20% પુણ્યમાંથી કેટલું આયુષ્ય મળે? ન્યાય વેપાર હાલે હો. ચિત્રગુપ્તના ચોપડામાં કેસ વેપાર હાલે. ચોપડા રાખે એટલે વેપારી હોય, એ જ ચોપડા રાખે. પછી વાણિયા વેપારી હોય, લુવાણા વેપારી હોય, સોની મહાજન હોય, પટેલ વેપારી થયા હોય, કોળી વેપારી થયા હોય, જે હોય, પણ ચોપડા રાખે ને એને વેપારી કહેવાય. નામું લખે એ વેપાર કરે એ સરખું ગણાય. ગ્રહસ્થ પણ નામું લખતા હોય, પણ ચોપડા ખાસ કરીને વેપારીને રાખવા પડે. ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો. ઓલા ભાઈ કે 20% પુણ્યમાં હું રાજા થાઉં તો મારી આયુષ્ય કેટલી? તો કે રાજા થાય તો તારે આયુષ્ય રાજા થયા પછી 1 વર્ષની. તો આ માણસ હોશિયાર, બહુ બુદ્ધિશાળી, તર્કશાસ્ત્ર ભણેલો. એણે વિચાર કર્યો કે રાજા થઈ લઉં, હાલ ને બાકીની 80% છે ને પછી ભોગવા કરશું, આ 20% ભોગવી લઈ. તે રાજા થયો, વાર્તા આપણે ટૂંકમાં કરશું. રાજા થયો પણ એને પૂર્વજન્મ યાદ. જળભરતની આપણે વાત કરી હતી ને, હરણીના બચ્ચા રૂપે જન્મા, પણ ખબર કે પોતે ભરત રાજા હતા. હરણીના બચ્ચા બંધાણા એટલે હરણી તરીકે જન્મા. બીજે જન્મે જળભરત થયા તોય યાદ કે ભરત રાજા હતો, હરણી થયો ને એમાંથી આ ભરત કરીને પાછો હું જન્મ્યો બ્રાહ્મણને ત્યાં. એટલે એણે ગાંડાવેડા પ્રમાણે જીવન જીવ્યું, છેવટે મોક્ષ કરીને શ્રીહરિનું સ્થાન પામ્યા. એમાં રાજા થયો ને, એ રાજાએ એકદમ દાનપૂર્ણ શરૂ કર્યા. પોતાની તિજોરી હતી ને એના દરવાજા ખોલી નાખ્યા. એના જે અર્થશાસ્ત્રના મંત્રી હતા ને, નાણાપ્રધાન હતા ને, એને કીધું પરોપકારના કાર્ય કરો, કૂવા ખોદાવો, વાયવો બંધાવો, બાથરૂમ બંધાવો, અવેરડા કરો, ગાયોને નીણ નાખો, ગૌશાળાની અંદર મકાન હારા બનાવી આપો, બ્રાહ્મણને 84ની વ્યવસ્થા કરો. એકદમ બધા પુણ્યના કામ એકદમ શરૂ કરી દીધા. તો એના ચોપડામાં પુણ્ય જમા થવા માંડ્યું. 1 વર્ષ થયો જ મરણ પામ્યો. પાછો ગયો ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો. એ કે ભાઈ તારું પાપ 20% હતું ને, પુણ્ય તારું પાપ 80% હતું ને, હવે તારું પુણ્ય 25% થઈ ગયું છે ને, પાપ તારું 75%, પ્રપોર્શનેટ. એક વસ્તુ વધે તો બીજી વસ્તુ એની સરખામણીમાં નાની લાગે, ઘટી ન જાય પણ નાની લાગે. મેરુ પર્વતને આગળ તમે ગિરનારને મૂકો તો ગિરનાર નાનો લાગે ને, પણ ગિરનાર પાસે તમે ઓલી ચોટીલાઈની ટેકરી મૂકો તો એ નાની લાગે એના જેવું. તો કે તારું પુણ્ય 25% છે ને, પાપ તારું 75% છે. ઓલાને હવે યાદ છે કે રાજા થયો ને ઓલું 5% વધારે થયો ને, એ કે મારે ફરીથી રાજા થવું છે. પાછો ક્યાંક રાજાને જન્મ આપ્યો, રાજા મરી ગયો, નાની ઉંમરે રાજા થયો, પાછો 2 વર્ષની આયુષ્ય આ વખતે મળી હતી. ઓલું યાદ એટલે ફરીથી એને પરોપકારના કાર્યો શરૂ કર્યા. સ્કૂલો બંધાવો, વિદ્યાર્થીઓને સંસ્કાર આપો, ગુરુકુળો બંધાવો, ફરીથી શરૂ કર્યું. વળી 2 વર્ષ પૂરે થયા મરી ગયો, પાછો ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો કે તારું પુણ્ય છે ને 70% થઈ ગયું છે. એમ કરતા કરતા એનું પુણ્ય વધતું ગયું અને પાપ હતું એટલું ને એટલું રહ્યું, પણ પાપના પ્રમાણમાં પુણ્ય એકદમ મોટું થઈ ગયું. પાપથી પુણ્યથી પાપ ઠેલાય છે, હાવ નથી જતું, જતું ન રહે પણ ઠેલાય ખરું. એમ ઋષિમુનિઓ જે તપ કરતા હતા એણે એવું માગ્યું કે અમારે કૃષ્ણની વ્રજ અને મથુરા, ગોકુળ અને મથુરામાં જન્મવું છે. એટલા માટે બધાએ ગોપાલ ગાયો વાછરડાઓ થઈને આવ્યા છે. આ કથા બપોર પછી આપણે આગળ ચલાવીશું. બપોર પછી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર પરમાત્મા પણ ચંદ્રવંશની અંદર જન્મ લઈ 5 અને 6ની વચ્ચે આપણી સમક્ષ ભગવાન પધારશે. એમનો જન્મ આપણે ઉજવીશું, નંદ મહોત્સવ કરીશું. ડોડિયાળાથી પેલા ભાઈ નૃસિંહ નાટક ભજવી ગયા ને, એ આવવાના છે. અને એ આપણી સમક્ષ કૃષ્ણ જન્મનું નાટક આપણને બધાને દર્શન કરાવશે. એટલા માટે બધાએ ખાસ આવજો. ન આવ્યા હોય એને મિત્રમંડળને
સગા વાલા ને પાડોશી પાડોશી ને સાથે લેતા આવજો. આજે શ્રીમદ ભાગવત કથાનો પાંચમો દિવસ છે. આજે બાળ કાનોડાનો જન્મ આપણે ઉજવવાનો છે. 5 અને 6ની વચ્ચે બાળ કાનોડાના જન્મની નંદ મહોત્સવ એને ઉજવી મોજ મજા કરીશું. ભગવાન કનૈયા માટે ગોપીઓનો પ્રેમભાવ કેવો છે એની વાત આપણે લઈએ તો, ગોપીઓ છે ને, એકબીજી ગોપીઓ કનૈયાના બાલ સ્વરૂપની વાતો કરે છે. કનૈયાની આંખ કેટલી સુંદર છે, કનૈયાના પગ કેટલા સુંદર છે, એવી રીતે બધી ગોપીઓ એકબીજીને મળી અને ભગવાનના ગુણ ગાય છે. ગોપીઓ છે ને કનૈયાની વિરુદ્ધમાં માતાજીને વારંવાર ફરિયાદ કરે છે, કનૈયો અમારા માખણ ચોરી જાય છે, છોકરાઓને વાંદરાઓને માખણ ખવડાવી દે છે. યશોદામાં કહે છે કે તમે કનૈયાને ધમકાવતા કેમ નથી. ગોપી કહે છે કે અમે કનૈયાને શું ધમકાવીએ, કનૈયો અમને ધમકાવે છે. બીજી ગોપી કહે કે માગે ને તો આખી માખણની મટકી હું કનૈયાને આપી દઉં, પણ માગતો નથી. એ કહે છે કે આ બધું મારું છે, હું શા માટે માગું, તમે મારી પાસે માગો, એવું કનૈયો ગોપીઓને કહે છે. માં યશોદા આવું આવું તારો કનૈયો બોલે છે. ત્રીજી ગોપી કહે છે કે માં તમને શું વાત કરીએ, તમારો નંદ દુલારો છે ને એને ચોરીની ટેવ પડી ગઈ છે, એને બોલાવીને અમે માખણ આપીએ તો એ માખણ ખાતો નથી, અને કોઈ ન હોય ને ત્યારે ઘરની અંદર આવી અને ચોરી કરે છે. માતા એને ચોરી કરવાની ટેવ પડી ગઈ છે. યશોદાજી ગોપીઓને કહે છે તમે કનૈયાને ઘરની અંદર પેસે દાખલ થાય અને તરત પકડો. ત્યારે ગોપી કહે માં અમને કનૈયો આવે છે ને એની ખબર પણ પડે છે, આવવાનો હોય ત્યારે આગલી રાતે અમને સ્વપ્નમાં આવે છે. મારા ઘરનું કામકાજ કરતી હોવ ને ત્યારે પણ મને તમારો કનૈયો દેખાય છે. મેં ઉઠીને સવારની અંદર ચૂલાની અંદર ઈંધણ નાખ્યા, ઈંધણની સાથે સાથે કનૈયાની સ્મૃતિ એવી બળવાન થઈ જેને લીધે મારી પાસે જે વેલણ હતું ને એ વેલણ પણ અજાણતા મેં ચૂલાની અંદર ઈંધણ તરીકે નાખી દીધું. મને કાંઈ ભાન રહ્યું નહીં, મને આસપાસ કનૈયો જ દેખાય. આપણે બધાએ કનૈયો આપણને દેખાય. ભગવાન કૃષ્ણ બાળ કાનોડો 11 વર્ષ અને 52 દિવસથી નાની ઉંમરનો એવો કનૈયો આપણને હૃદયમાં દેખાય, મનમાં દેખાય, દરેક ક્રિયાની અંદર દેખાય એવી ભક્તિ આપણે બધાએ, બહેનોએ અને ભાઈઓએ, માતાઓએ અને વડીલોએ આવી ભક્તિ આપણે કરવાની છે. આવી ભક્તિ કરીએ તો કનૈયો ધીરે ધીરે પોતાનો દર્શન આપણને દેતો જાય, આપણો જીવાત્માનું કલ્યાણ થાય, શ્રેય થાય, અને મરતા પહેલા ભગવાનના દર્શન થાય ને, આવી ભક્તિ આપણે કરવાની છે. ચોથી ગોપી કહે છે જેઠ જમવા બેઠા હતા અને ગોપી કહે છે યશોદા માને સંબોધીને કે માં યશોદા મારા જેઠ જમવા બેઠા હતા અને હું પીરસતી હતી, મારું મન કનૈયાની સ્મૃતિની અંદર લીન હતું,
શિકા ઉપરથી મેં બરણી ઉતારી અને મારા જેઠને મેં મુરબ્બો પીરસ્યો. ત્યારે કનૈયાની યાદ આવી કે આ મુરબ્બો કેટલો સરસ છે, કનૈયાને બહુ ભાવશે. મારા કનૈયાને હું મોરબ્બો પીરસીશ. આમ કનૈયાના વિચારમાં ગોપી કહે છે કે હું એવી તન્મય બની ગઈ ને કે બરણીને શિકામાં મૂકવાને બદલે મારા બાળકને મેં શિકામાં મૂકી દીધું. વિચાર કરીએ કે ગોપીઓની સ્થિતિ કેટલી કનૈયામય હશે કે બરણીની જગ્યાએ પોતાના બાળકને શિકામાં મૂકી દીધું. એને નહીં દેખાતું હોય, નહીં સંભળાતું હોય, બાળકને શિકામાં મૂકો ને બાળક રાડી રાડી નાખે. એનો અવાજ એને નહીં સંભળાણો હોય, એને આંખથી જોવાથી એને મગજમાં પણ નહીં આવ્યું હોય કે આ કનૈયાને આ બરણીની જગ્યાએ પોતાના બાળકને શિકામાં મૂકે છે. આવી તન્મયતા જ્યારે ભગવાનની અંદર થાય ત્યારે આપણો બેડો પાર થાય. જીવનું કલ્યાણ સાધવું છે, આત્માનું કલ્યાણ સાધવું છે, ભગવાનના ગોલોકની અંદર આપણે જવું છે. ભલે આપણે સકામ ભક્તિ કરીએ, ભલે ભગવાન પાસે માગીએ કે હે ભગવાન તારું ગોલોક એની અંદર અમારો દેહ પડે ત્યારે તું અમને વાસ આપજે, પણ સકામ ભક્તિ છે એ પણ ભગવાનના વિનિમય સાથેની હોવી જોઈએ. આ જગતની સકામ વાસનાથી ભગવાનને ભજીશું ને તો કદાચ મિલકત મળશે, વાડી અને ઘોડી મળશે, બંગલા મળશે, ફોર વ્હીલ મળશે, પરંતુ ભગવાનનું સાનિધ્ય નહીં મળે. એટલા માટે તમારે અને મારે આપણે બધાએ આ સમૂહની અંદર અત્યારે ભાગવત રૂપી શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની વાક્મય વાણી રૂપી ગંગા છે ને એની અંદર આપણે અત્યારે શ્રવણ કરી રહ્યા છીએ, સ્નાન કરી રહ્યા છીએ, તો આ સ્નાન એ ધ્યાનની અંદર ફેરવાઈ જવું જોઈએ. ભગવાનના એક અંગનું ધ્યાન કરીએ એને ધ્યાન કહેવાય, ભગવાનના સર્વ અંગનું ધ્યાન કરીએ એને ધારણા કહેવાય. ધ્યાન અને ધારણા આ બે વસ્તુ મગજની અંદર ઠસાવી કૃષ્ણ કનૈયો જે પરમાત્મા કહેવાય છે એની મૂર્તિને આપણા મગજની અંદર ચિત્રી હૃદયની અંદર પધરાવી અને ભગવાનનું સ્મૃતિ સાથે ભજન કરવું. પાંચમી ગોપી માતા યશોદાને શું કહે છે કે માં આજે કનૈયાએ મારી લાજ રાખી, અમારે ત્યાં મહેમાન આવ્યા, મારા સસરાજી ગોપી કે બહુ ક્રોધી છે, એટલા માટે આમાં જે સસરા હોય ને એણે ક્રોધ ન કરવો. આ ગોપી કહે છે, ભાગવતની ગોપી કહે છે, હું નથી કહેતો. હું સસરો છું, અમારે બે દીકરા છે, બે પરિણેલા છે, હું સસરો છું, તમને કહું છું પણ મને લાગુ પડે. એટલે આપણે બધાએ સમૂહમાં આ કથા દરમિયાન ક્રોધને અહીંયા આપણે મૂકતો જવાનો, ભલે માજનવાળી મરેતો, સમજ્યા? ગોપી કહે છે કે મારા સસરાનો સ્વભાવ ક્રોધી છે, મને હરે કૃષ્ણ કહેતા કહેતા રસોઈ બનાવવાની ટેવ છે. ભગવાનનું નામ લઈ ભગવાનના સ્મરણ સાથે રસોઈ બનાવવામાં આવે તો એ ઓટોમેટિક ઠાકોરજીનો ભોગ બની જાય છે. ઠાકોરજીને ભોગ ધર્યા પછી પ્રસાદ બને અને પ્રસાદ આપણે ખાઈએ તો આપણી બુદ્ધિ નિર્મળ થાય છે, આપણી બુદ્ધિ નિર્વાસનિક થાય છે, અને ભગવાનના માર્ગમાં આગળ વધવા માટે આપણી બુદ્ધિ આપણું મન એ નિર્વાસનિક વાસના રહિત થાય એ બહુ મહત્વનું.
હરે કૃષ્ણ બોલતા બોલતા પાંચમી ગોપી કહે છે કે હું રસોઈ બનાવું ને, એટલે ઘણીવાર રસોઈમાં ભૂલ થઈ જાય, કોઈ વખત મીઠું વધારે પડી જાય, કોઈ વખત ચાની અંદર ખાંડ વધારે પડી જાય, કોઈ વખત મીઠું નાખવાનું ભૂલી જાઓ, કોઈ વખત મરચું વધારે પડી જાય, આવું ગોપી કહે છે. આજે મહેમાન આવ્યા છે, સસરાજી કહે છે કે હું મહેમાનને લઈને વાડીએ જાઉં છું, રસોઈ સારી બનાવજો, દરરોજ તો ચલાવી લઈએ છીએ પણ આજ મહેમાન છે. વહુએ વિવેકથી જવાબ આપ્યો, બાપુજી હું ધ્યાન રાખીને રસોઈ બનાવીશ, પણ કાયમની ટેવ કનૈયાને સંભાળતા સંભાળતા રસોઈ બનાવવી. ગોપી કહે છે કે હું રસોઈ બનાવવાની અંદર એવી તલ્લીન બની ગઈ, શાક બનાવ્યું, દાળ ભાત બનાવ્યા, સંભારો બનાવ્યો, પાપડ શેક્યા, પછી માનભોગ શીખવા બેઠી. ગોપી કહે છે કે મહેમાન આવ્યા છે એટલા માટે કોઈ મીઠાઈ બનાવવી જોઈએ, તો પોતે માનભોગ, આપણે માનભોગ કહી ગામડામાં, ખરેખર માનભોગ, ભોગ એટલે ઠાકોરજીને ભોગ ધરીએ ને એ ભોગ, અને માનભોગ એવો શબ્દ ભાગવત આપણને કહે છે, અપભ્રશમાં આપણે જે કહેતા હોઈએ. ગોપી કહે છે કે હું હરે કૃષ્ણ કરતી કરતી સસરાના શબ્દો યાદ રાખીને કે રસોઈ સારી બનાવજો, એટલે બહુ વ્યવસ્થિત વિવેકથી કુશળતાપૂર્વક માનભોગ શક્તિ હતી, એમાં કનૈયો મને દેખાણા. કનૈયાની સ્મૃતિમાં માનભોગની અંદર ખાંડ નાખવાને બદલે મીઠું નાખ્યું, માનભોગ ગળ્યો હોવો જોઈએ એને બદલે મીઠું નાખ્યું. મહેમાન વાડીએથી આવ્યા, સસરાજી પૂછે છે કે કેટલી વાર છે મહેમાનને, અમે લોકો આવી ગયા છીએ, હાથ પગ ધોઈને તૈયાર બેઠા છીએ. ગોપી કહે છે કે બધું તૈયાર છે, ચાલો હું થાળી પીરસું. થાળી પીરસે છે, સસરાજી બેઠા છે, મહેમાન બેઠા છે, ઘરવાળા ટ્રેક્ટર રાખતા છે. સસરાજીને માનભોગ પીરસ્યો, મહેમાનને પીરસ્યો, રોટલી પીરસી, રોટલા પીરસ્યા, દાળ ભાત શાક સંભારો પાપડ જે કંઈ બનાવ્યું હતું ને બધું પીરસ્યું, અને બાપુજીને કીધું, બાપુજી હવે મહેમાનને કયો રસોઈ ખાવાનું જમવાનું શરૂ કરે, પ્રસાદ ખાવાનું ખાવા માંડ્યા. ગોપીને ખબર નથી કે પોતે અજાણતા ખાંડને બદલે મીઠું નાખ્યું. સસરાજીએ ખાલે કોળિયો ખાધો, મહેમાનને કોળિયો ખાધો, બહુ વખાણ કર્યા મહેમાને, બહુ વખાણ કર્યા, આ શું બનાવ્યું છે, આવું તો મીઠું કોઈ દિવસ જિંદગીમાં ખાધું નથી. શું? ગોપી રાજી થાય છો કે સસરા કોઈ દી વખાણ ન કરે, આજ તો સસરા મહેમાન બધા રસોઈના વખાણ કરે. ઘરના બધાએ ખાઈ લીધું, ગોપી કે છેલ્લે હું ખાવા બેઠી. અને સામાન્ય રીતે આપણા સમાજમાં એવું હોય છે કે રસોઈયા બેન હોય ને એ છેલ્લે જ ખાય, વધ્યું ઘટ્યું પછી ન હોય તો ચલાવી લે. ને ગોપી ખાવા બેઠી અને માનભોગ ખાધો અને એને ખારો લાગ્યો, એના સસરાએ વખાણ કર્યા, નહીતર સસરા તો દુર્વાસા જેવા હતા, આમાં આવ્યું ને ક્રોધી હતા. હવે એ જો માનભોગ ખાઈને ખારો લાગ્યો હોય તો એ ભાભો ઓછો ઉતરે, પણ ભગવાને લાજ રાખી, શ્રીહરિ જેના સાથમાં છે ને એને કોઈ દિવસ કોઈ વસ્તુનો વાંધો આવતો નથી. આ ગોપી પાંચમી ગોપી જે કૃષ્ણની બોલે છે ને એના ઉપરથી આપણે શીખવાનું છે, એટલા માટે આપણે ભગવાનનું શરણ સ્વીકારવાનું છે. આ જગતની અંદર આપણને ભૌતિકતા મળી એટલે આપણું કલ્યાણ તો થઈ ચૂક્યું છે, પણ આપણે આત્યંતિક કલ્યાણ કરવાનું છે, આપણે કૈવલ્ય મુક્તિ કરવાની છે,
અને એ ક્યારે થાય કે જીવ મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધાય નિર્વાસનિક થાય, વાસના વગરના થાય, ભગવાન શ્રીહરિનું ભાવનાપૂર્વક ભજન થાય, શ્રીહરિ ધીમે ધીમે આપણને પોતાના દર્શનનું સુખ આપવા માંડે, કનૈયો આપણી સાથે બોલવા માંડે, વાતો કરવા માંડે, એ રીતે કરતાં કરતાં આપણો દેહ પડે એ પહેલાં 100% શુદ્ધ સોના જેવો આપણા આત્માને બનાવવાનો, અને શુદ્ધ બનેલો આત્મા એને ભગવાન સ્વીકારે છે. ગંદી વસ્તુ હોય ને એ જેમ આપણને નથી ગમતી ને એમ ઠાકોરજીને પણ ન ગમે, કારણ કે ઠાકોરજી તો રાજાધિરાજ છે. ઠાકોરજી રાજાધિરાજ છે, રાજા હોય એને ઉઠાડવા હોય તો સવારે મંગળ ગીત ગાવા પડે. એના જે ચારણ ને કવિઓ ને બધા હોય ને એના મંગળ ગીત ગાય ત્યારે તો રાજા જાગે. તો આ તો રાજાધિરાજ છે, રાજાઓના રાજા, પ્રમુખના પ્રમુખ, ઋષિઓના ઋષિ, પિતાના પિતા, પરમ પિતા. એવો જ ભગવાન બાળ કાનોડો ગોકુળ ને વૃંદની અંદર પધારે, ગોપ અને ગોપીઓ, ગોકુળવાસીઓ અને વૃંદાવનવાસીઓને આનંદ કરાવે, એમની સાથે રમત રમે, ઉઘાડા પગે ગાયો ચરાવવા જાય, વૃંદાવનની ધરતીને પોતે પાવન કરે. આ રીતે એક પછી એક ગોપી છે ને એ માતા યશોદાને ફરિયાદ કરે છે. આપણે જ્યારે રસોઈ કરીએ ને ત્યારે પવિત્ર થઈ નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરી, ધોયેલા સ્વચ્છ કપડાં પહેરીને રસોઈ બનાવી, રસોઈ કરનારના મનની અંદર જેવો ભાવ હોય એવો ભાવ સામગ્રીની અંદર આવે છે. એટલા માટે ઠાકોરજીની સામગ્રી બનાવવી ત્યારે સ્વચ્છ કપડાં પહેરવા, સારા વિચારો કરવા અને ભગવાનની સ્મૃતિ સાથે રસોઈ બનાવવી, કારણ કે આ ભગવાનની સ્મૃતિ એની અસર રસોઈ ઉપર થાય છે. અને ભગવાનની સ્મૃતિ સાથે રસોઈ બનાવવાથી અન્નદોષ મનને અને બુદ્ધિને બગાડતા નથી, નહીતર અન્નનો દોષ મનને અને બુદ્ધિને બગાડે. ભગવાનના સ્મરણ સાથે બનાવેલી રસોઈ જેને આપણે સામગ્રી કહીએ, જેને ભોગ કહીએ, એ ઠાકોરજીને ધરવાનો, ભોગમાંથી પ્રસાદ બને પછી આપણે જમવાનો. આજકાલની માતાઓ અને દીકરીઓ, પુત્રવધુ અને પત્નીઓ રસોઈ કરતી વખતે પરમાત્માના નામ લેતી નથી કે જે લેવા જોઈએ, તેવો તો સિનેમાના ગાયનો ગાય, સિનેમાના પિક્ચરના ગાયનો, લતા મંગેશકરે ગાયા હોય એવા બધા ગાય, એનાથી ભગવાન કે શું રાજી ન થાવ. ઉતાવળમાં અને અસ્વચ્છતાથી રસોઈ નહીં બનાવવાની, રસોઈની અંદર પૂરેપૂરો ભાવ મૂકવાનો, હડક વડક જેને કહીને એમ નહીં કરવાનું, વ્યવસ્થિત કરવાનું, ઠાકોરજીને જમાડવા છે. રસોઈ કરનારના મનની અંદર જેવો ભાવ હોય ને એવો ભાવ સામગ્રીમાં આવે છે, એની સૂક્ષ્મ અસર રસોઈ ઉપર થાય છે. પતિની, પુત્રની અથવા કુટુંબની સર્વ બુદ્ધિનો આધાર રસોઈ ઉપર છે. એટલા માટે રસોઈ એકદમ ખંતપૂર્વક ભગવાનની સ્મૃતિ સાથે બનાવવી. ખોરાક છે ને એના ત્રણ ભાગ પાડવામાં આવે છે, અન્નના ત્રણ ભાગ પાડવામાં આવે છે. એનો જે સ્થૂળ ભાગ છે ને એની અંદરથી મળ અને મૂત્ર બને છે, અન્નનો જે મધ્ય ભાગ હોય ને એની અંદરથી આપણા શરીરની અંદર જે માંસની પેશીઓ કહીને જેને અંગ્રેજીમાં સેલ કહેવામાં આવે
એ સેલ બને છે, અને એનો જે સૂક્ષ્મ ભાગ છે એની અંદરથી મન અને બુદ્ધિ એ બને છે. એટલા માટે તો આપણે કહેવત છે કે અન્ન એવો ઓડકાર. એટલા માટે આપણે બને ત્યાં સુધી ડુંગળી અને લસણ ખાવાનું ઓછું રાખીએ છીએ. ઓછું એટલા માટે કહું છું, મેં ક્યારેક ક્યારેક ખાઈ લીધેલું છે એટલે ઓછું કહું છું. ભાઈ બને ત્યાં સુધી નથી ખાતો, પણ કોકને ઘીરે ગયા હોય ને ખબર ન હોય ને પછી ભભકાવી દીધું હોય ને ડીશમાં આવી જાય, એકાદ બટકું ખાઈ લેવાય, પછી ખબર પડે કે ભાઈ આમાં તો એટલે પછી ન ખાઈએ આપણે. પણ સામા માણસની સગવડતા સાચવવા માટે, નહીંતર આપણે કહીએ કે લસણવાળું નથી ખાતો, ઉભર્યું ઉભર્યું બીજું બનાવી દઉં, આમ કરીને તેમ કરીને, ચા નથી પીતા કે દૂધ લઈ આવું, દૂધ નથી પીતો તો કે શરબત બનાવું, હો એના કરતાં ચા એક ઘૂંટડો પી લેવાની, માથાકૂટ નહીં. ઘણી જગ્યાએ બહુ સરળ, કોઈ વડીલ ભેગા હોય ને એને કહી દઉં ડીશ હું લઈ લઉં ને તમારે ઓલા ચાવાળાને કહેવાનું કે સમજ્યા, એટલે ડીશ પકડી હોય ને બીજાને ન ખબર હોય કે આપણે પીધી કે નથી પીધી. લોકો ડીશ જોવે તો એને એમ થાય કે ન લઈ કે તમે ન લીધી, સમજ્યા. એટલા માટે આપણું મગજ છે ને, ખોરાકનો સૂક્ષ્મ ભાગ, એમાંથી મન અને બુદ્ધિ બને. એટલે મન અને બુદ્ધિને નિર્બળ રાખવા માટે આપણે સાત્વિક ખોરાક ખાવો. લસણ અને ડુંગળી એ તામસી વસ્તુ છે, એનાથી આપણા મગજની અંદર એક તો ગંધ મારે, ખાઈએ એટલે મોઢું ગંધાય, પેશાબ પાણીને ટોયલેટ તમે જાઓ તો ન્યાય બધું ડુંગળી લસણવાળું ગંધાય. એટલા માટે બને તો સાત્વિક ખોરાક લેવા માટે પ્રયત્ન કરવો. ગોપીઓની વાત ચાલે છે, છઠ્ઠી ગોપી કહે છે કે યશોદામાં તમને હું શું વાત કરું, આજે તો હું દૂધ અને દહીં વેચવા જતી હતી, ત્યાં મને થયું કે મારી મટકીની અંદર કનૈયો છે. મેં મટકી નીચે ઉતારીને જોયું ને તો માં ખરેખર મને કનૈયો મટકીની અંદર દેખાયો. હું દૂધ અને દહીં વેચવાનું પડતું મૂકીને ઘેર આવી, લોકોને મેં વાત કરી કે મારી મટકીની અંદર કાનોડો દેખાણો, તો લોકોએ મારી ફજેતી ઉડાવી. આજે બહેનોની અંદર કેમ બહુ ગડબડ થાય છે, શાંતિથી સાંભળવા તમારી વાતો છે. કનૈયાની ગોપી, ગો એટલે ઇન્દ્રિયો અને ગોપી એટલે ઇન્દ્રિયો ઉપર જે કંટ્રોલ કરે ઈ, એવી જે તમે ગોપીઓ જો તમારી વાણીને તમે કંટ્રોલમાં નહીં રાખી શકો તો કૃષ્ણ તમારા ઉપર રાજી ક્યાંથી થાય. આ બુદ્ધિરૂપી મટકી છે એની અંદર કનૈયારૂપી ગોરસ આપણે ભરવાનો છે. છઠ્ઠી ગોપી કહે છે કે મારી મટકીની અંદર મેં ગોરસની જગ્યાએ કનૈયાને જોયો. આપણી જે બુદ્ધિરૂપી મટકી છે એની અંદર જીવાત્માએ કનૈયાને ભરવાનો છે, કામ અને ક્રોધને કાઢવાના છે, લોભ અને વાસનાને કાઢવાની છે, ઈર્ષાને કાઢવાની છે, અદેખાઈને કાઢવાની છે, મત્સરને કાઢવાનો છે. આ બધું કાઢતા 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 આપણા માનસની અંદર આપણે કનૈયાને ઘૂસાડવાનો છે, કનૈયાને ભરવાનો છે. મગજની અંદર બીજા કોઈ પણ પદાર્થ રાખીશું ને તો ઠાકોરજી કહે છે કે મને નવરાઈ નથી રાજી થવાની. ઠાકોરજીને રાજી કરવા માટે મનની અંદર, ચિત્તની અંદર, દિલની અંદર કનૈયાને આપણે રાખવાનો છે. યોગ્ય પરમાત્માનું નિત્ય સ્મરણ થાય એવા સતત પ્રયત્ન કરે છે. ગોપીઓ ભૂલવા, પરમાત્માને ભૂલવાનો પ્રયત્ન કરે છે તો પણ કનૈયો ભૂલાતો નથી. ગોપીઓને ન છૂટકે ઘરનું કામકાજ કરવું પડે છે.
જ્યારે ગોપીઓ કામકાજમાંથી પરવારે ત્યારે કનૈયાનું સતત સ્મરણ અને એની યાદ તાજી કરે છે. ગોપીઓને પ્રેમની સંન્યાસીની કહેવામાં આવે છે, પ્રેમની સંન્યાસીની. વ્યાસજીએ ગોપીઓને પ્રેમ સંન્યાસીની કહી છે. તેઓ ભક્તિ માર્ગના આચાર્ય છે. મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય એણે ગોપીઓને એવું બિરુદ આપ્યું છે કે ગોપીઓ ભક્તિ માર્ગના આચાર્ય છે. ગોપી પરમહંસ છે, ભાગવત પરમહંસોની સંહિતા છે. ગોપીઓ નિસ્વાર્થ ભાવે કનૈયા ઉપર પ્રેમ કરે છે. ગોપીઓનો પ્રેમ છે ને એ સંન્યાસ છે. વસ્ત્ર સંન્યાસ કરતા પ્રેમ સંન્યાસ ઊંચો છે. વસ્ત્ર પહેર્યા હોય ભગવા તો આપણને એમ લાગે કે આ કોઈ સંન્યાસી છે, પણ જો એની જીવનની વર્તણૂકની અંદર સંન્યાસીના ગુણધર્મો ન હોય ને, ભગવાન બાળક સ્મૃતિ ન હોય ને, તો એવા વસ્ત્ર વગરના સંન્યાસ કરતા એમ કહેવાય છે કે પ્રેમ ગોપીઓનો પ્રેમ સંન્યાસ છે ને એ ઉત્તમ છે. સર્વ કર્મનો ન્યાસ ત્યાગ એને સંન્યાસ કહેવાય. સર્વ કર્મનો ત્યાગ એને સંન્યાસ કહેવાય. કૃષ્ણ પ્રેમની અંદર હૃદય પીગળે, હૃદયની અંદર ભગવાનનો આવિર્ભાવ થાય ત્યારે આપણને સાચા સંન્યાસી છીએ એવું કહેવાય. ગોપીઓ પરમાત્મા માટે જીવે છે, આપણે આપણા પોતાના માટે જીવીએ છીએ, ગોપીઓ પરમાત્મા માટે જીવે છે. અહીં જ્ઞાન અને યોગની ઉપર ભક્તિનો વિજય છે. ગોપીઓ ભક્તિ કરે છે, ગોપીઓ પાસે જ્ઞાન નથી, ગોપીઓ પાસે યોગ નથી. ગોપીઓ પાસે પ્રેમ લક્ષણા ભક્તિ છે. પ્રેમ લક્ષણા ભક્તિ થકી ગોપીઓ વિજેતા બની છે. ભક્તિનો વિજય થાય છે. ભક્તિ પરમાત્માને બાંધે છે. પરમાત્માને બાંધવા હોય તો આપણા હૃદયની અંદર, આપણા મનની અંદર, આપણા દિલની અંદર ભગવાનની ભક્તિ હોવી જોઈએ. ભક્તિ થકી જ ભગવાન બંધાય છે. ભક્તિ થકી ભગવાન ભક્તને વશ થાય છે. આપણું જે મન છે ને એ માખણના જેવું મૃદુ છે, કહેતા ને કે કોમળ છે. મનની ચોરી એ જ માખણ ચોરી. કૃષ્ણ કનૈયો માખણની ચોરી કરે છે, જેને આપણે આજે 5000 વર્ષ પછી કહીએ છીએ કે કનૈયો છે એ આપણો ભગવાન છે, કનૈયો છે એ પરમ પિતા છે, કનૈયો છે એ પરમાત્મા છે. આ માખણની ચોરી કરનારને આપણે પરમાત્મા કહીએ છીએ, પણ આ માખણની ચોરી છે ને એ તો એક રૂપક છે. કનૈયાએ ગોપીઓના મનની ચોરી કરી છે. માખણ છે એ માત્ર ક્રિયા છે, માખણ છે એ માત્ર માધ્યમ છે. માખણની ચોરી કરવાના માધ્યમથી કનૈયાએ ગોપીઓના બુદ્ધિની અંદર, ગોપીઓના મનની અંદર પ્રવેશ કર્યો છે. એટલે માખણ ચોરી છે એ માત્ર માખણની ચોરી નથી, પણ ગોપીઓના મનની ચોરી છે. અને ગોપી એટલે તમે અને હું, ઇન્દ્રિયોનો સમૂહ જેની અંદર હોય એને ગોપી કહેવાય. ઇન્દ્રિયોને જે કંટ્રોલ કરે એનું નામ ગોપી કહેવાય. આવી જે આ કૃષ્ણની ગોપીઓ છે ને એના મનની ચોરી કૃષ્ણ કનૈયાએ કરી એટલે એને માખણ ચોર કહેવામાં આવે છે. બીજાના ચિત્તની ચોરી કનૈયો કરે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચાર તત્વો છે ને એ સૃષ્ટિના રૂપક છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પંચ તત્વ છે. એની અંદર મન, બુદ્ધિ
અને અહંકાર ભળે એટલે આઠનો સરવાળો થાય. ભગવાનની પઠરાણીઓ આઠ છે. રુક્ષ્મણીજી, સત્યભામાજી, કાલિંદી, યમુનાજી, લક્ષ્મણા, સુભદ્રા ઇત્યાદિ આઠ ભગવાનની પઠરાણીઓ છે. આ પઠરાણીઓ એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. આ આઠને એક એક પઠરાણીનું રૂપક આપવામાં આવ્યું છે. કનૈયો ચોરી કરતા પકડાતો નથી. કનૈયો બધાના ચિત્તની ચોરી કરે છે, બધાના મનની ચોરી કરે છે. યશોદાના કહેવા છતાંય ગોપીઓથી કનૈયો પકડાતો નથી. સર્વ ઇન્દ્રિય, આપણી જે સર્વ ઇન્દ્રિયો છે, સતત પરમાત્માનું ચિંતન કરે આ ઉદ્દેશથી આ માખણ લીલાની કથા ભાગવતની અંદર વ્યાસ ભગવાને વણી લીધી છે. આપણું ચિત્ત કાયમ કનૈયાની અંદર ચોટેલું રહે, એની અંદર ખેંચાયેલું રહે, એની અંદર બંધાયેલું રહે અને એક ક્ષણ માત્ર પણ કનૈયાનો વિયોગ ન થાય, એટલા માટે માખણ ચોરીની લીલા કનૈયાએ કરી છે. એક ગોપી કહે કે માં, ગઈકાલે તમે કહો છો ને એવી રીતે મારા ઘરની અંદર મેં બધી વસ્તુ ઊંચે મૂકેલી. કનૈયો ગોવાળ મંડળી સાથે મારા ઘરની આગળ નીકળ્યો. બધા ગોવાળિયા આગળ જતા રહ્યા, કનૈયો ધીમે ધીમે ચાલીને પાછળ રહી ગયો. મારી સામે જોઈને કનૈયો ગોપી કે હસવા માંડ્યો અને ગોપી કે મને વોર્નિંગ આપતો ગયો, અલ્ટિમેટમ આપતો ગયો કે તૈયારી કરવી હોય એવી કરજે, આવતીકાલે તારા ઘરમાં ચોરી કરવાની. એટલે મેં ઘરની અંદર કઈ ન રાખ્યું, બધું માવતરે મૂકી આવ્યા. તો કનૈયો ઘરમાં બીજે દિવસે આવ્યો, કનૈયાને કઈ મળ્યું નહીં. છોકરાઓને ચીટિયા ભરીને રડાવ્યા. કનૈયો કહે છે કે જે ઘરની અંદર મારા માટે કઈ નથી ને સ્મશાન જેવું છે, એ ઘરની અંદર મારે રહેવું નથી. આપણા ઘરને ઘર જેવું રાખવું હોય તો કનૈયાને ઘરમાં રાખવું. કનૈયા વગરનું ઘર, ગોપી એમ કે છે કનૈયાએ એવું કીધું કે સ્મશાન જેવું છે, એ ઘરમાં મારે રહેવું નથી. એવું કનૈયાએ આપણને સમજાવવા માટે આ લીલા કરી અને આપણને સૂચના આપે છે એ રીતે. એટલે કનૈયો છે ને, કઈ ઘરમાં ન મળે તો બાળકોને ચૂંટિયા ભરીને રડાવે છે. દરેક જીવને પરમાત્મા જિંદગીની અંદર એક વખત મળવા આવે છે. અહીં ભાગવતની અંદર દરેક જીવને પરમાત્મા એક વખત મળવા આવે છે એવું ભાગવત કહે છે. પરમાત્માને ઓળખવા એ આપણા ઉપર છે. એટલા માટે કૃષ્ણનું ભજન એવું કરવું કેથી પરમાત્માને ઓળખવાની લાયકાત આપણામાં આવે. પરમાત્માને ઓળખવા માટે થોડી લાયકાત જોઈએ. જો એ લાયકાત ન આવે તો પરમાત્મા આપણાથી ઓળખાતા નથી. ઘણી વખત પરમાત્મા ભિખારીના રૂપમાં આપણે આંગણે આવે, ભિક્ષામ દેહી કરીને ઉભા રહીએ. આંખ હોય આપણી પાસે, ઓલી મેં અગાઉ વાત કરી હતી કે આંખ બતાવી હતી ને એવી આંખ નહીં હો ભાઈ. આંખ જો હોય, જોવાની દ્રષ્ટિ હોય, તો કદાચ ભિખારીની અંદર પણ આપણે ભગવાન ભિખારીના વેશમાં હોય ને તો આપણને સંકેત મળે. ભગવાન કહે છે કે સાધુ અને સંન્યાસીના રૂપમાં પણ ક્યારેક આપણે આંગણે આવે. ભગવાન દોષી બનીને પણ આવે, દરિદ્ર રૂપે પણ આવે, ભિક્ષાર્થી રૂપે, વૃદ્ધ રૂપે, કોઈ પણ રીતે પરમાત્મા આપણી સામે આવે. પણ એમ કહેવાય છે કે મનુષ્યનો જન્મ મળ્યો
એની સામે પરમાત્મા જિંદગીની અંદર એક વખત આવે છે, આવે છે ને આવે છે. પણ તમારી અને મારી દ્રષ્ટિ એવી કેળવાયેલી નથી કે જેથી આપણે ભગવાનને, આંગણે આવેલા ભગવાનને ઓળખી શકીએ. એટલા માટે કોઈ પણ જીવનો તિરસ્કાર કોઈ દિવસ કરવો નહીં. આંગણે ગમે તે આવે, યથાશક્તિ એને આપવું. માગણ હોય, ભિખારી હોય, ભિક્ષુક હોય, યથાશક્તિ એને આપવું. ઘણા લોકો શું કરે, આપે ખરા પણ ઉપરથી પાણી ફેરવી દે. આવા નવા કેટલા ઘાયલા આવે છે, કામ કરતા હોય તો શરીર તો મજબૂત છે ને આવું બધું બોલીએ. એટલે ભાઈ એ હક કોકનો છે, એને રવા દો ને. ઠાકોરજી એને જેમ કરવું હશે એમ કરશે, આપણે શું ઉપાધિ. આપણી ઘેરે આવ્યો હોય તમારી શક્તિ પ્રમાણે એને લોટનો વટક્યો ભરીને આપો, કે શાકભાજી પડ્યા હોય એ આપો, કે રોટલો પીડ્યો હોય ખાતા હોય એ આપો. બીજું આપણે માથાકૂટ કરવાની શું જરૂર. આપણે માનવાનું કે આપણે ઘેરે ઠાકોરજી આવ્યા છે, ઠાકોરજીને ભોગ ન ધરાવીએ તો કાંઈ નહીં, પણ હવે જે કંઈ હોય એ તો આપીને એને ખરાબ શબ્દો કહેવાની, તિરસ્કાર કોઈ દી કરવો નહીં. આપણે બીજાને મદદ કરીશું તો આપણે બીજા પાસેથી મદદની આશા રાખી શકીશું. આપણે બીજાને સુખી જોવા ઈચ્છીશું તો આપણને ભગવાન સુખી બનાવશે. એટલે જેને જી બનવું હોય ને એવું સામાન્ય અંદર ભાવ રાખવો. ગોપી કહે છે કે અમારા છોકરાઓને ચીટિયા ભરીને કનિયો રડાવે છે. ગોપી કે તમારા છોકરાઓને માવતરે મૂક્યા બતાવો તો. ગોપી કે માં અમે એ પણ કરી જોયું, હું દૂધ દહીં માખણ છોકરાઓને બધાને માવતરે મૂકી આવી. તો કનિયો કહે છે કે જે ઘરમાં કંઈ નથી ને એ ઘરમાં હું કોઈ દિવસ આવતો નથી. કનિયો કહે છે કે હું નથી આવતો ને તો મારા ઘરવાળા લક્ષ્મીજી છે ને એ કોઈ દી નથી આવતા. એટલા માટે પણ આપણે ઘરની અંદર પૈસાદાર થવું હોય ને તો કનિયાને રાખવો. પહેલાં ભાવ ન હોય ને તો કાંઈ નહીં, કનિયાની મૂર્તિ રાખીને મૂકવો, ભોગ ધરાવવો, આરતી ઉતારવી, અગરબત્તી હાટે ન કરવી. કનિયાને ધોવાળા નથી ગમતા એમ એક બાબાએ કીધું, એટલે અગરબત્તી હાટે ન કરવી. આ રીતે કરતાં કરતાં ધીરે ધીરે આપણને સાચો ભાવ થશે. એક ભક્ત હતા, એણે નામ નિવેદન કરાવ્યું, પછી કે કંઈક તો કે નિયમ લે, કંઈક નિયમ લેવો પડે. પૂજા કરી તો કે પૂજા ન થાય, માળા ફેરવ તો કે માળા ન ફેરવે, માનસી પૂજા કરી તો કે એ ન થાય, ધ્યાન કરી તો કે એ મારાથી ન થાય, સાચું બોલવાનું તો કે હું વેપાર કરું છું મારે ખોટું બોલવું પડે એ ન થાય, ધર્મ પાળવાનો તો કે ધર્મ બર્મમાં હું બહુ માનતો નથી એ ન થાય, તો કે કંઈક નિયમ લે તો કે મારા ઘરની સામે કુંભાર રહેશે ને એનું મોઢું જોઈને મારે દરરોજની ક્રિયા શરૂ કરવી. બહુ સારું, ઘણા દિવસ સુધી એને કુંભારનું મોઢું સવારે નાહી ધોઈ તૈયાર થઈ પોતાની અગાશી હશે ત્યાં આવે કુંભારનું ફળિયું દેખાય, કુંભારનું મોઢું જોવે એટલે પછી દુકાને જાય. ઘણા વર્ષો સુધી આ નિયમ રાખ્યો, પૈસાને ખર્ચ નહીં. એક દિવસ પછી તો એને પ્રેક્ટિસ થઈ ગઈ કે મોઢું ન જોવે ત્યાં સુધી ખાવા પીવાનું નહીં, કાંઈ દુકાને જવાનું નહીં, કાંઈ નહીં, પ્રેક્ટિસ થઈ ગઈ. તો એક દિવસ કુંભાર છે ને એ વહેલો ઉઠીને કુંભારનો જે વાડો હશે ને ત્યાં જતો રહ્યો. તો આ ભાઈ થોડાક મોડા ઉઠ્યા છે, જેમ હોય એમ કુંભારનું મોઢું ન જોયું ને તો કુંભારને ગોતતો ગોતતો પૂછતો પૂછતો ને વાડો હતો ત્યાં ગયો અને કુંભારનું મોઢું જોયું ને એટલે બોલ્યો, જોઈ લીધું, જોઈ લીધું. બરાબર આ વખતે હું બનેલું, કુંભાર માટી ખોદતો હતો. તો માટી ખોદતા ખોદતા એક માટલું નીકળ્યું અને માટલામાં જોયું ને તો અંદર કંઈક રાણી સિક્કાના કે ગીની કે જે હોય ભગવાન જાણે. એટલે કુંભાર બરોબર માટલાને આમ ચોખ્ખું કરતો હતો ને આ ભગવદીએ ત્યાં ગયો ને કુંભારનું મોઢું જોયું ને એણે કીધું જોઈ લીધું, જોઈ લીધું. કુંભારને બીક લાગી કે માટલું છે ને એ ઓલો જોઈ ગયો લાગે. એટલે પાસે જઈને એણે કીધું કે તું કોઈને કહેતો નહીં, અડધો ભાગ તારો. બીક હું લાગી કે નક્યારે હમણાં સત્તાવાળા આવશે ને બધું લઈ જાય,
અને ઉપરથી દંડ કરે એ જુદો. જમીનની નીચે 6 ફૂટથી નીચે નીકળે ને એની માલિકી સરકારની કહેવાય. જમીનની નીચે 6 ફૂટથી નીચે જી નીકળે એની માલિકી સરકારની કહેવાય. ઉપર ઉપર જેનું ખેતર હોય એનું, પણ નીચે માનો તેલ નીકળ્યું ને તો એની માલિકી સરકારની કહેવાય. સરકાર પછી આપણને રોયલ્ટી આપે, થોડાક પૈસા આપે, પણ એ માલિકી સરકારની. 6 ફૂટ ઉપરનો ભાગ આપણો. તો કુંભારે વિચાર કર્યો કે ખાલી ભગવદીએ વિચાર કર્યો કે કુંભારનું મોઢું જોવાનો નિયમ રાખ્યો અને અર્ધું ધન મળ્યું તો જો ઠાકોરજી માટે હું કાંઈક એવું ખરેખર લાગણીથી દિલથી કાંઈક નિયમ લઉં તો પછી આ અડધાને બદલે આખો ને આખાને બદલે 2-4 ને 1 ગાડીને બદલે 2-4 ગાડીઓ ને નાની નાની ગાડીઓને બદલે મોટી મોટી ગાડીઓ ને એવું ન મળે ભાઈ? મળે હો. ભગવાનનો ભક્ત થાય, ભગવાનનું ભજન કરે, ભગવાનનું શરણ સ્વીકારે, ભગવાનની શરણાગતિ સ્વીકારે, એને ભગવાન સિદ્ધિઓ આપે. ભગવાન જેના ઉપર રાજી થાય એને સિદ્ધિઓ આપે. સિદ્ધિઓ એટલે ભૌતિકતા, ભૌતિક સુખ. પણ ભૌતિક સુખની સાથે જો મનની શાંતિ ન હોય તો આ સુખ એ મળ્યું એ ન મળ્યા બરાબર છે. આગળ મેં વાત કરી ને કે રાજા હોય ને એને શાંતિ તો ઊંઘની અંદર જ મળે. માણસ ઊંઘે ને ત્યારે એને શાંતિ મળે. આમાં બપોરના કેટલા જણા નથી ઊંઘ્યા? આંગળી ઊંચી કરો જી, હાથ ઊંચો કરો જી. નથી ઊંઘ્યા ને એટલા લોકોને ધન્યવાદ છે. અને ત્રણે આંગળી ઊંચી થઈ હો તો ધન્યવાદ છે કે નથી ઊંઘ્યા એને? આપણે બપોરે ઊંઘવાને બદલે તપ કરવાની જરૂર છે. જે તપ ન કરે એનું ઉલટો શબ્દ કરો ને, પત. પત એટલે પતન. આપણે તપ ન કરીએ તો આપણું પતન થાય. પતન એટલે ભગવાનના માર્ગમાં ભગવાનનો રસ્તો આપણને મળે નહીં. એ ખાધું ને પીધું ને મજા ને શરીરને સાબુ લગાડ્યો ને અત્તર લગાડ્યું ને વાહ વાહ જેવું ને દિવસ ગયો ને અઠવાડિયું ને મહિનો વરસ. નાનું બાળક હોય ને જોત જોતા જુવાન થઈ જાય. બાળક જુવાન થાય અને આપણે કંઈક તમારો દીકરો મોટો થઈ ગયો ડોહો ખુશ થાય, પણ ડોહાને ખબર નથી કે આમ એટલું આંબતું જાય. 20 વર્ષનો દીકરો થયો, ડોહાની ઉંમર 20 વર્ષની કપાણી ને, એ કોઈ જોતું નથી. ખરેખર જો દીકરાની યુવાનીથી આપણામાં રજીપો આવતો હોય તો આપણને એ બત્તી થવી જોઈએ. લાલ બત્તી જોઈ થાય છે ને, લાલ બત્તી થવી જોઈએ કે હવે આપણે ભગવાનના માર્ગની અંદર આગળ વધવાની જરૂર છે. નહીતર જ્યારે તેડું આવશે ને ત્યારે રાહ નથી જોવાનું. જય સ્વામિનારાયણ. ભલામણ કરવા ટાઈમ નહીં રહ્યો. યશોદામાં ગોપીઓને કહે છે કે તમે કનૈયાને પકડી કેમ લેતું નથી? પ્રભાવતી નામની એક ગોપી છે. પ્રભાવતી નામની ગોપી એટલે અભિમાની ગોપી. જીવે અભિમાન કોઈ દી કરવું નહીં. અભિમાન કોઈના રહ્યા નથી. તમારે ન કરવું અને મારે ન કરવું. આપણે બધાએ કોઈએ અભિમાન કરવું નહીં. જેને જેને અભિમાન આવે એના અભિમાન ઠાકોરજી ઉતારે. એકવાર વાત કરી હતી, ફરીથી કરી દઉં ટૂંકમાં. સત્યભામાને અભિમાન આવ્યું, મારા જેવી રૂપાળી રાણી ભગવાનને 16108 છે ને, પોતાની જેવી રૂપાળી નહીં. ગરુડને અભિમાન આવ્યું, મારા જેવું વાહન નહીં. સુદર્શન ચક્રને અભિમાન આવ્યું, મારા જેવું હથિયાર ભગવાન પાસે નથી. ભગવાને સત્યભામાને કીધું કે હનુમાનજીને જમવાનું આમંત્રણ આપ્યું, તમે સીતાનો વેશ ધરી હનુમાનજી બપોરે લંચ લેવા આવે ને ત્યારે પીરસજો, નહીં તરી ભોજન નહીં કરે. ને આંગણે આવેલાને ભોજનનું આમંત્રણ આપીને ભોજન ન કરે એવી ને એ બરાબર નહીં. એટલે આની અંદરથી જે કોઈ મહેમાન આ તે બહારગામથી આવે ને ઘરધણી મહેમ
આગ્રહ કરે ને ભોજનનો, તો ભોજન કરીને કૃપા કરીને નીકળજો, કોઈ ભૂખ્યા જતા રહેતા નહીં. મહત્વ છે. એટલે ભગવાન કનૈયાએ દ્વારકાધીશે, દ્વારકાધીશ થઈ ગયો છે પણ કનૈયો મટી થોડો જાય, યશોદામાને તો કનૈયો જ છે. 100 વર્ષના બાપા થયા હોય ને 80 વર્ષનો દીકરો થયો હોય તો એને તો એમ જ કહે કે વલ્લભ અથવા મનસુખ જે કંઈ હોય આપણે એમ જ કહીએ. કારણ કે દીકરો જેમ 80 થયો બાપા 100ના થઈ ગયો, ડિફરન્સ તો 20નો 20 રહ્યો ને. એટલા માટે દ્વારકાધીશે ગરુડને કીધું કે તમે મહેન્દ્ર પર્વત ઉપર જઈ હનુમાનજીને તમારી ઉપર બેસાડીને લઈ આવો. અને સત્યભામાને કીધું કે તમે સીતાજીનો વેશ થાય ને એવા કપડાં પહેરીને તૈયાર રહ્યો. સુદર્શન ચક્રને કીધું કે તું દ્વારકાની ફરતી ચોકી કર. સુદર્શન ચોકી કરે છે. ગરુડ હનુમાનજીને લેવા ગયું. હનુમાનજીને સમાચાર આપ્યા કે દ્વારકાનાથ તમને ભોજન માટે બોલાવે છે. હનુમાનજી તો તરત તૈયાર. હનુમાનજી છે ને અમર છે, રામ વખતે હતા, કૃષ્ણ વખતે હતા, અત્યારે છે. રામ કથા થતી હોય ન્યાય એમ કહે છે કે હનુમાનજી હાજર જ હોય. તો ગરુડ કહે છે હનુમાનજીને કે ચાલો મારી ઉપર બેસી જાઓ. હનુમાનજી કહે છે હું ચાલી ઉપડી ઉડી શકું, ચાલો બે ઉડતા જાય, હું પવન પુત્ર છું. ગરુડ કહે છે નાના નાના હોય હોય તમે મહેમાન કહેવા, ભગવાનની આજ્ઞા મારી ઉપર બેસાડીને તમને લઈ જવાના. તો હનુમાનજીએ એક પગ દીધો ને ગરુડની પાંખો આમામ આમ થવા માંડી. ટેક ઓફ ન થયું. વિમાન ઉપડે ને આમ ઊંચું આમ જાય ને, ટેક ઓફ જ થયું નહીં. હનુમાનજી ભગવાનના ભક્ત છે ને ગરુડ ભગવાનનું વાહન છે. હનુમાનજી વિવેકી બહુ છે, આમાંથી આપણે વિવેક શીખવાનો. તો હનુમાનજી છે એણે કીધું કંઈ કંઈ વાંધો નહીં, હાલો હાલો હું હતી ઉડું છું. આપણે બે ઉડતા જાય એમ કરીને વાતને વાળી લીધી. બે ઉડતા આવ્યા દ્વારકા નગરીની અંદર આવ્યા. સુદર્શન ચક્ર ચોકી કરે છે. સુદર્શન ચક્ર છે એ કહે છે કે અંદર રજા વિના ન જવાય. હનુમાનજી કહે છે, હનુમાનજી છે ને એનું શરીર વજ્રનું છે. તો હનુમાનજી એમ હાથ કર્યો, સુદર્શન ચક્ર અંદર જતું રહ્યું, ફરવા માંડ્યું અહીંયા આવી વજ્ર વજ્ર. એ તો ગયા અંદર. હનુમાનજીને ત્યાં કડું થઈ ગયો, ઓલું લોકેટ બેનો પહેરે ને એવું થઈ ગયું હનુમાનજીને. પણ ત્યાં સુદર્શન ચક્ર હું ત્યાં જઈને અટકી ગયું, સ્ટક થઈ ગયું. ગયા અંદર મહેલની અંદર, એ લોકોનું જ્યાં રસોડું હશે ને ત્યાં ગયા. ભગવાન સુબ અહીંયા આવ્યા સત્યભામા પાસે ને કેશ દેવી હવે કેટલી વાર છે. હનુમાનજી આવી ગયા, 12ના ટકોરા પડી ગયા છે. હવે ભોજનને કેટલી વાર તૈયાર થઈને આવો? તો કહે છે કે જેટલા કપડાં હતા ને એ બધાય મેં સાડીઓ બદલાવી નાખીને મેચિંગ કપડાં પહેર્યા, પણ સીતાજીનું રૂપ આવતું નથી. વિહવળ થઈ ગયા, રડવા માંડ્યા ભગવાન પાસે સત્યભામા. ભગવાન કહે છે બહુ અભિમાન હતું ને, ક્યાં ગયા? આંખેમાં આહુડા કેમ આવી ગયા? મનમાં મનમાં કહે છે આમ નથી. સત્યભામા કહે છે કંઈક. તો ભગવાન કહે તમે એમ કરો, રૂક્ષ્મણીની મદદ લ્યો. અને રૂક્ષ્મણી એટલે સીતાનો અવતાર. જે કપડાં પહેર્યા હોય એમાં રૂક્ષ્મણી સીતા દેખાય. એકદમ રૂક્ષ્મણીજી પાસે ગઈ સત્યભામા મહારાણી અને કહે છે બેન તમે આ જે કપડાં પહેર્યા છે ને એમાં જ તમે સીતા જેવા દેખાવ છો. મારું એક કામ કરો ને, હનુમાનજી આવ્યા છે ને એને આપણે જમવાનું પીરસવાનું છે, એને ભગવાનને તમે પીરસો નહીં. રૂક્ષ્મણી કે બહુ સારું. ભગવાનને 16108 હત્યું પણ અંદરોઅંદર ઈર્ષા નથી, મત્સર નથી. નહીંતર હોક્યું તો બોલક્યું ન હોય, હાંબેલા ઉડે. હોક્યું હોય ને હાંબેલા ઉડે તમારે જોવું. પણ ભગવાનની રાજધાની છે ને. ભગવાન કહે છે કે કોઈ દી કોઈની ઈર્ષા કરવી નહીં. ભગવાને આપણને તમને ને મને ગ્રસ્થાશ્રમ કેવો હોવો જોઈએ એ શીખવું છે. માતાજીઓએ બહેનોને એવું શીખવું છે કે પરણેલી સ્ત્રી હોય એની ફરજ હું છું, પતિ પ્રત્યે એની ફરજ હું છું. પતિ એ જ પરમેશ્વર. શિક્ષાપત્રીમાં કીધું છો કે અમારા આશ્રિત બહેનો હોય એનો પતિ રોગી હોય, દરિદ્ર હોય, નપુસંક હોય,
છતાંય પણ એને પરમાત્મા તરીકે એનું ભજન કરવું. પરણેલી સ્ત્રીએ પતિનું ભજન કરવાથી ભગવાન ઓટોમેટિક ભજન સ્વીકારે છે. ભગવાનનું ભજન ત્યાં તુલ્ય છે. તમે જો કોઈ પણ નાટક કે ફિલ્મમાં જોયું હોય ને તો શ્રેષ્ઠ નારાયણની દીકરી સુલોચના એ નારાયણનું ભજન કરે છે. અને કોઈ સિપાહીએ ફરિયાદ કરી ઇન્દ્રજીતને કે તમારા પત્ની છે તો નારાયણનું ભજન કરે છે, તમારા પિતાના દુશ્મન. તો ઇન્દ્રજીત સુલોચના જ્યાં પૂજા કરતા હોય છે ને, સેવા કરતા હોય છે ને, ત્યાં આવીને જોવે છે. તો નારાયણની મૂર્તિની અંદર ઇન્દ્રજીતને ઇન્દ્રજીતની મૂર્તિ દેખાય છે. એક વખત પાછો જઈને બીજી વખત પાછો આવ્યો રૂમમાં, ફરીથી એને પોતાની મૂર્તિ દેખાય છે કે દેવી તમે કોની પૂજા કરો છો, કોની પ્રાર્થના કરો છો? એ કે નાથ, મારા માટે હું તમારી પ્રાર્થના કરું છું અને તમારા માટે હું વિષ્ણુની પ્રાર્થના કરું છું. શબ્દ વિષ્ણુ પણ ઇન્દ્રજીતને એ મગજમાં સંભળાતો નથી, કારણ કે એણે જોયું ત્યારે પોતાની મૂર્તિ હતી. દ્વારકાધાસની મૂર્તિની અંદર, નારાયણની મૂર્તિની અંદર, સુલોચનાના પૂજાના ઠાકોરજીની અંદર ઇન્દ્રજીતને પોતાનું સ્વરૂપ દેખાય. એટલે સુલોચના જે કરે છે ને કરવા દીધું. ભગવાન એવો દયાળુ છે ને, જે જીવની જેવી ગતિ હોય એને એવું આપે છે. ઘણા હરિભગત હોય ને, એકાદી બેન દીકરી આવી ગઈ હોય ને વહુ થઈને, તો એ વૈષ્ણવ હોય તો આ લોકો એને હેરાન ન કરે, વૈષ્ણવ તરીકે રહેવા દે. જો અમારા ગામમાં જ છે, આપણે નાની બાપા ઠુમર હતા, જે ભગવાનભાઈ બેઠા છે, એમના બા હતા ને વૈષ્ણવ હતા, વૈષ્ણવના દીકરી હતા, જિંદગીભર વૈષ્ણવ તરીકે રહ્યા. નારાયણ બાપા અને એમના ચારેય દીકરાઓ દરરોજ મંદિરે જાય, ટીલા કરે, અને માજી હતા એ દરરોજ હવેલીએ જાય, જિંદગીભર વૈષ્ણવ રહ્યા. દીકરાઓને કહેતા કે મારી પાછળ મનોરથ કરજો, અને હરિભગત હોવા છતાંય, સ્વામિનારાયણ સંપ્રદાયવાળા હોવા છતાંય એમની બા પાછળ એમણે કુકાવાની અંદર મનોરથ કર્યો હતો. વિષ્ણુ એને કહેવાય કે જે વિષ્ણુ વૈષ્ણવ એને કહેવાય કે જે વિષ્ણુના અવતારોનું ભજન કરે. વિષ્ણુ છે એ રામ થયા, વિષ્ણુ છે એ કૃષ્ણ થયા, વિષ્ણુ છે એ સ્વામિનારાયણ થયા. એટલે રામ, શ્યામ અને ઘનશ્યામ એની અંદર ક્યાંય તફાવત નથી. એટલે કોઈ દિવસ ભગવાનના અવતારોની અંદર તફાવત ગણવો નહીં. આપણે અત્યારે 4:10 ની વાર છે, ચા પાણીનો પ્રોગ્રામ આગળ ધપી રહ્યો છે, અને આ ગોપી અને કૃષ્ણની વાતો ચાલે છે, પ્રભાવતી ગોપીની વાત ચાલે છે, હું પછી આગળ કહું. એ પહેલાં આપણે સવજીભાઈ વિસાવળિયાને, સવજીભાઈ વિસાવળિયાને આપણે 5-10 મિનિટ સાંભળીએ. પોતે સોશિયલ કાર્યકર્તા છે, પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, વાંસાવળની અંદર પોતે પ્રિન્સિપાલ છે, સાત્વિક છે. દેરડીની અંદર જ્યારે મેં પ્રથમ કથા કરી ત્યારે તો હજી ABCDA કથાની મને ખબર નહોતી. સવજીભાઈએ પહેલી કથા દેરડીમાં ગોઠવી, અને અહીં ઓડિયન્સ છે ને એથી વધારે ઓડિયન્સ દેરડીમાં થતું પહેલી કથા. ત્યાર પછી આ સાતમી કથા છે, હજી દેરડીના જેવું ઓડિયન્સ નથી થયું. દેરડીથી આજે ભાઈઓ હિંમતભાઈ, ધીરુભાઈ, નાગજીભાઈ, બાવભાઈ અને કાંતરોડિયાભાઈ છે, નામ ભૂલાઈ ગયું મારે, હા એ બધા ભાઈઓ આવ્યા છે, આવકારતા આનંદ થાય છે. અને સવજીભાઈ ફોન ઉપરથી પાછા આવે એટલે આપણે એમની વાણીનો 5-7-10 મિનિટ જે એમને અનુકૂળ હોય એ પ્રમાણે લાભ લઈશું. માતા યશોદા ગોપીઓને કહે છે કે તમે કનૈયાને પકડીને મારી પાસે લઈ આવો તો હું વાત માનું. પ્રભાવતી નામની ગોપી બીડું ઝડપે છે,
કે માં એમાં શું મોટી વાત છે, કાલે હું પકડીને કનિયાને તમારા હાથમાં સોંપી દઉં, પછી તો વાત માનશો ને. યશોદા માતાને એમ થયું કે કદાચ કનિયાને ચોરી કરવાની ટેવ પડી હોય, આ પકડીને લાવશે ને તો ખરેખર મારો કનિયો દોષિત ઠરશે. બીજે દિવસે પ્રભાવતી ગોપીએ બધી તૈયારી કરી. સૌજીભાઈ ને આપણે, સૌજીભાઈ આવો આવો, એ ઓલું માઇક આય મૂકો, ક્યાં ગયો માઇક વાળા, ક્યાં ગયા ભાઈ? સૌજીભાઈ ની વાણીનો આપણે 5-7-10 મિનિટ એમને જે અનુકૂળ હોય. પરિવાર આયોજિત આ ભાગવત સપ્તાહનું રસપાન કરાવતા આપણા સૌના ભાગવત કથાકાર મોરબી શ્રી ગોરધનભાઈ, કુંડલિયા પરિવાર, મોરબી શ્રી પુનાબાપા, રવુજીભાઈ, જગદીશભાઈ, ગામમાંથી પધારેલા વડીલો, માતાઓ અને બહેનો, કથાકાર વડીલશ્રીનો પરિચય મારે તમને દેવાનો નથી, એટલા માટે કે અહીંના જ એ વતની છે. અહીંયા રહી વિદેશમાં જઈ અને એણે જે પ્રવૃત્તિ કરી છે એ પ્રવૃત્તિથી તમે સૌ વાકેફ છો. પણ દરેક મનુષ્ય જેમ આર્થિક ઉપાર્જના માટે અહીંથી ત્યાં જાય છે અને એ સિદ્ધ થયા પછી ધાર્મિક પ્રવૃત્તિ ઘટતી જાય છે, એને બદલે ગોરધનભાઈ અને પાઘડાલ પરિવારની અંદર આર્થિક ઉપાર્જના થયા પછી ધાર્મિક પ્રવૃત્તિ એના પરિવારમાં વધે એને માટે એણે પૂર્ણ પ્રયત્નો કર્યા છે, એના તમે સૌ સાક્ષી છો. પણ એ ગામ અને આજુબાજુના ગામમાં પણ ધાર્મિક પ્રવૃત્તિ વધે એ માટે લોકો કંઈક ધાર્મિક દ્રષ્ટિમાં કેળવાય એટલા માટે લોકોને કંઈક આપવા માટે ભાગવત સપ્તાહ કરવાનું 2 વર્ષ પહેલા એણે વ્રત લીધું અને એના અનુસંધાને સૌ પ્રથમ દેરડી મુકામે ભાગવત સપ્તાહ થઈ. છેલ્લા 2 વર્ષ થયા આ જ રીતે ગામડામાં ધાર્મિક લાગણી વધારવા માટે, લોકો ધાર્મિક પ્રવૃત્તિમાં કેળવાય એ માટે એ આપણને કંઈક આ ભાગવત કથામાંથી આપે. ભાગવત કથાના એના દરેક દ્રષ્ટાંતો તમે જુઓ. અત્યારની ભાગવત કથા એ સંગીતમય ભાગવત કથા હોય છે, ભાઈ આ કથામાં તમે સંગીત નહીં જુઓ, એ કથામાંથી આપણે કંઈક લેવાનું છે. ભાગવતમાંથી એના દ્રષ્ટાંતમાંથી આપણે કંઈક શીખવાનું છે, આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ આપણને ખબર જ છે. અમુક વસ્તુ આપણે કરીએ તો ખોટું છે, આપણે માનીએ છીએ, પણ આપણી માનસિકતા જો ધાર્મિક હોય તો આપણે કંઈક ખોટું કર્યું છે એનો અફસોસ જરૂર થશે. અને એ ધાર્મિક પ્રવૃત્તિમાં લોકોને રેડવા માટે ગોરધનભાઈએ જે વ્રત લીધું છે એ વ્રત આપણા સૌને માટે, કારણ કે લોકો જો ધાર્મિક પ્રવૃત્તિમાં આગળ વધશે તો જ એના પરિવારને સુખી કરી શકશે. આપણે જાણીએ છીએ ચા છે, બીડી છે કે દારૂ છે નુકસાનકારક છે, પણ આપણે એને મૂકી શકતા નથી. આ ગોરધનભાઈ તમે સારી રીતે જાણો છો, એક પરિવાર નહીં ઘણા પરિવારને આ સ્થિતિમાંથી એણે મુકાવ્યા છે. આપણે એક વડીલ આપણા ઘરમાંથી એક વ્યક્તિ બીડી પીતી હોય
કે બીજા જુદી જુદી કોઈ પણ કુટેવ હોય તો એને છોડાવવા માટે આપણે કાંઈ નથી કરી શકતા. પણ આ એક વ્યક્તિએ ઘણા પરિવારને સુધારવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કર્યા પછી આજુબાજુ અને આ ગામને સુધાર ધાર્મિક લાગણીમાં લાવીને આવી પ્રવૃત્તિ બંધ કરવા માટે, એટલે જે આપણે માનીએ છીએ કે આ પ્રવૃત્તિ ખરાબ છે, આ કુટેવ છે, કુટેવ છોડવા માટે ધાર્મિક વસ્તુ જરૂરી છે, અને એ દ્રષ્ટિએ આ ભાગવત કથા વર્ધનભાઈ આપણે સૌને ગામડામાં જઈને પોતાની રીતે એ ભાગવત કથા આપણને સૌને સમજાવીને આપણને ધાર્મિક પ્રવૃત્તિ વિશે અને ધાર્મિક લાગણીમાં આપણે પ્રેરાય અને એ રીતે આપણે કુટેવો આપણે મૂકીએ એ રીતના પ્રયત્નો એના ચાલુ છે. આજનો યુગ એ વૈજ્ઞાનિક યુગ છે. જોકે ઇતિહાસના પાના તમે ખોલો તો વિજ્ઞાન તો વર્ષો પહેલા પણ હતું. મહાભારત અને રામાયણ તમે જોવો, પુષ્કર વિમાનમાં રામ અહીંયા આવ્યા હતા ને, એટલે ત્યારે પણ વિમાન હતા. પણ આજને વૈજ્ઞાનિક યુગમાં ઈશ્વર નથી, આપણે કંઈક કરીએ તો થાય એવું યુવાન વર્ગો અને હું ને તમે બધા માનીએ છીએ. પણ તમે શાંતિથી નિરાતે ક્યાંક બેઠા હો તે વિચારજો કે આપણે લીધેલો શ્વાસ છે એ શ્વાસ પાછો બહાર પડે પહેલા આપણું પ્રાણ ઉડી જશે કે કેમ એ આપણને ખબર નથી. પૈસાથી આપણે ખરીદી શકતા નથી, આપણે વીજળીની જરૂર છે. એ વીજળી આપણે પૈસાથી ખરીદીએ છીએ, ઈશ્વર પણ આપણને વીજળી આપે છે, કેટલા પૈસા આપણી પાસેથી લે છે. એટલે આપણે પૈસાથી જે કંઈ મેળવીએ છીએ એના કરતા ઈશ્વર આપણને વગર પૈસે જે આપણે નથી બનાવી શકતા એ આપે છે, ત્યારે આપણને એમ થયા વગર રહેતું નથી કે ક્યાંક ઈશ્વર છે. આપણે એને જોઈ શકતા નથી એટલો જ પ્રશ્ન છે. 15 દિવસ પહેલા વાઘણિયા સપ્તાહ હતી. મોરબી શ્રી વલ્લભભાઈ અને ગોરધભાઈ મને કે કુકાઓ સપ્તાહ થશે કે કેમ, એક પ્રશ્ન છે. એ સપ્તાહનો મુખ્ય કારણ તો બેન હતા કે બેનની તબિયત ખૂબ ખરાબ હતી અને આપ સૌ સારી રીતે જોઈ શકો છો. એ બેનનો દીવડો જો ઈશ્વર ઉપરવાળાએ લઈ લીધો હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત. તો ત્યારે પણ આપણને એમ થાય કે ઈશ્વર છે. એ લોકોને શ્રદ્ધા હતી કે આપણે સૌ સારાવાના થઈ રહેશે અને આજે આ કથા ચાલુ છે, બેનનો દીવડો ચાલુ છે, એટલે ઈશ્વર ઉપર પણ આપણે ઘણી વખત એમ લાગે વૈજ્ઞાનિક યુગની અંદર કે ઈશ્વર નથી પણ ઈશ્વર છે. એ ધાર્મિક દ્રષ્ટિ આપણે કેળવી હોય તો આપણા મગજમાં આવે કે ઈશ્વર છે. ધાર્મિક પ્રવૃત્તિ ન હોય તો માણસને ઈશ્વર નથી દેખાતો. એ પ્રવૃત્તિ કેળવવા માટે વર્ધનભાઈ સતત પ્રયત્નો કરે છે. હજી એને કથા કરવાની છે અને એ કથામાં આપણે સૌએ આ રીતે સહયોગ આપીને એ આપણા માટે કરે છે, આપણને ધાર્મિક પ્રવૃત્તિ પાછળ ખેંચવા માટેના પ્રયત્નો કરે છે, આપણા સમાજને સુધારવા માટેના પ્રયત્નો કરે છે. એટલે એ પ્રયત્નો આપણી હવે પછીના પેઢીને કામ આવવાના છે એ માટેના એના પ્રયત્નો છે. તો એ પ્રયત્નોને આપણે પણ પૂર્ણ રીતે જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરવી જોઈએ, એ આપણી સૌની ફરજ છે. વર્ધનભાઈ પણ આવી પ્રવૃત્તિ ચાલુ રાખે એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના સાથે વિરમું છું. કૃષ્ણ કનૈયાલાલ ભાઈ શ્રી જયંતિભાઈ મેસ્ત્રીનો પરિચય આપવાનો બાકી રહી ગયો. જ્યાં જ્યાં ગોરધનભાઈની કથા હોય ત્યાં જયંતિભાઈ અહીં બાજુમાં ડોડિયાળા ગામ છે અને મિસ્ત્રીનું કામ કરે છે. જયંતિભાઈ મિસ્ત્રી તરીકે ઓળખાય છે અને એ સારા એવા કલાકાર છે. તમે અહીંયા નૃત્ય અવતાર વખતે જોયા હશે. એ સિવાય જ્યાં જ્યાં કથા હોય ત્યાં કથાના જે પ્રસંગો હોય એ પ્રસંગોને અનુરૂપ એ પોતાનો કથાનો એ આબોહ રચના કરીને
આપણને એના કથાનો પરિચય આપે છે અને એ પણ નિસ્વાર્થ ભાવે. ગોરધનભાઈ જે પ્રમાણે કામ કરે છે એ જ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એ પોતાની રીતે આવે છે અને પોતાની રીતે બધો ખર્ચો કરી અને એ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. એવા ભાઈ શ્રી જયંતિભાઈ છે અને ગોરધનભાઈ જ્યાં જ્યાં કથા કરશે ત્યાં એ પોતાના જે કાંઈ એની કલા છે એ કલા આપવાની એણે ગોરધનભાઈને ખાતરી આપેલી છે. એટલે આ જયંતિભાઈ એ ડોડિયાળાના છે અને જરૂર પડે ગમે ત્યારે તો એ કથાના સમયે નિસ્વાર્થ ભાવે ગમે તે ગામડામાં જવાની એની તૈયારી છે. આ ભાઈ શ્રી જયંતિભાઈ આમ તો એ આપણા બોરની અંદર મોટર ફસાઈ ગઈ હોય ને તો એવું આમ કામગીરી કરે છે પણ આમાં વધારે વધારે રસ ધરાવે છે, નિસ્વાર્થ ભાવે કામ કરે છે. હું જે ભાગવત વાંચવાની પ્રવૃત્તિ કરું છું એનું હાર્દ્ય પણ એમણે કીધું કે સમૂહની અંદર ભજન થાય, ગામડાઓની અંદર ખાસ આપણા ભાઈઓ ભગવાનને માર્ગે હોય એ વધારે આગળ વધે, ન હોય એને ભગવાનની કૃપા થાય અને માર્ગે ચાલવા માટે પ્રયત્ન કરે. આવા સામૂહિક પ્રયત્ન માટેની આ કથાનું આયોજન છે. સૌજીભાઈ દિલડીના વતની છે, વાસાવડની અંદર પોતે પ્રિન્સિપાલ છે હાઈસ્કૂલની અંદર, અને અમારા નાના ભાઈ ધીરુભાઈ છે એમના શાળા છે. એમના બેન જે લીલાબેન છે એ અમારા ધીરુભાઈના વાઇફ છે. એમની પ્રથમ કથા મેં દિલડીમાં કરી ત્યારે પોતે આયોજન કરેલ, બીજી કથા સુલતાનપુરમાં થઈ એમાં પણ પોતે આયોજક, અને એમના હોસ્ટ જે કહેવાય દેવજીભાઈ ગોંડલિયા એ પણ અત્યારે આપણે વચ્ચે બેઠા છે. દેવજીભાઈ ત્યાર પછીની કથા મેં ત્રીજી કથા દિલડીમાં કરી, એ ગૌશાળાના લાભાર્થી હતી. એ ગૌશાળાવાળા ભાઈ બે દિવસ પહેલાં આવેલા, અત્યારે હાજર નથી, પણ દેરડીનું ડેલિગેશન મંડળ સાત આઠ ભાઈઓ અત્યારે આપણી સમક્ષ આ છે. મ્યુઝિકને આપણે હાર્મોનિયમ તબલા વગેરે પણ સંભળાવે છે. ત્યાર પછી ચોથી કથા મેં રાજકોટમાં કરી, રાજકોટમાં કથા કરી નારાયણનગર સોસાયટી શેરી નંબર 6ની અંદર કથા હતી, ત્યાં પણ મજા આવી. એ રાજકોટની કથાવાળા ભાઈઓ ગઈકાલે સાંજે 5-6 જણા આવેલા અને એમને ફરીથી પણ એક રાજકોટમાં કથા કરાવવાની મને વાત કરી. ત્યાર પછીની છઠ્ઠી પાંચમી કથા ગોંડલની અંદર કરી, ગોંડલની અંદર ગાયત્રી મંદિર છે ને ત્યાં કથા કરી, અને ગોંડલમાં મારા સાઢુભાઈ છે સ્કૂલની અંદર પ્રિન્સિપાલ છે પોતે, એ લોકોએ આગેવાની લઈ અને ગાયત્રી મંદિરની અંદર કથા કરી. છઠ્ઠી કથા 11 ડિસેમ્બરની 21 થી 27 જૂના વાઘણિયાની અંદર કરી, એ અમારા મોટાભાઈના સાઢુભાઈ છે બાળધા એમની ઘરે કરી. આ સાતમી કથા આપણે કુકાવોની અંદર અત્યારે ચાલુ છે, 4 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી આજે 5મો દિવસ છે. આ કથા કુંદળિયા પરિવાર અને એમના આયોજકો નારાયણ બાપાના પરિવાર છે એમણે આયોજન કર્યું છે, અને સ્પોન્સરશીપ પૂનાભાઈ નારાયણભાઈ કુંદળિયા, પાર્વતીબેન પૂનાભાઈ કુંદળિયા અને એમના 6 પુત્રો એમના દ્વારા આ કથા આયોજિત કરવામાં આવી છે. અગાઉ અમારા ભાણેજ રવજીભાઈએ તમને પહેલાં કીધું છે એ રીતે અમારા બેનની ઈચ્છા હતી કે એમના પિતૃઓ પાછળ કથા કરાવવી, જેના માટે આપણે અહીં ત્રણ ચાર ભાગવતજી જપ્યા તરીકે અત્યારે વંચાઈ રહ્યા છે, અને જ્ઞાનગંગા માટે કથાનું શ્રવણ હું તમને કરાવી રહ્યો છું. એટલે અમારા બેન પાર્વતીબેનની પણ ઈચ્છા અને મહેચ્છા પૂરી થાય. ભગવાને સૌજીભાઈ વાત કરી ને એ રીતે ભગવાને એમને ઘાતમાંથી ઉગાર્યા, અત્યારે આપણી સમક્ષ પોતે હાજર છે અને કથા સાંભળે છે, અને એમની કથાના માધ્યમથી આપણને બધાને
આ ભક્તિરસ પીવાનો, માણવાનો, જાણવાનો, ચાખવાનો, અનુસરવાનો અને ભગવાન શ્રીહરિનો રાજીપો મેળવવા માટેનો અવસર મળ્યો છે. આજે નંદ ઉત્સવ છે, 5:30ની આસપાસ જેમ નૃસિંહ ભગવાનનું રેપ્લિકા પ્રગટ આપણે જોયું ને, એવી જ રીતે કૃષ્ણ ભગવાનના જન્મનો ઉત્સવ આપણે 5:30-5:30ની આસપાસ માણીશું. નંદ મહોત્સવ છે, ખેલકૂદ જેટલી જેને જેવી ઉત્સાહ અને હરખ હોય ને એ રીતે ખુલ્લા દિલથી ભગવાનને રાજી કરવા માટે, બાળક કાનુડાને લાડ લડાવવા માટે પ્રયત્ન કરજો. જો ગોપી છે ને, ભાગવતની ગોપી માતા યશોદા પાસે લાલાના વાંકા બોલે છે, લાલાની ફરિયાદો કરે છે. યશોદામાં કહે છે કે લાલાને પકડીને તમે મારી પાસે લાવો ને તો હું વાત માનું. પ્રભાવતી નામની એક ગોપી, પ્રભાવતી ગોપી એટલે ઘમંડી ગોપી, અભિમાની ગોપી. આપણે કોઈ દિવસ અભિમાન કરવું નહીં. ગોપી કહે છે કે માં, હું કનૈયાને પકડીને તમારી પાસે હાથોહાથ હાજર કરીશ, પછી તો તમે માનશો ને કે કનૈયો ચોરી કરે છે. પ્રભાવતી ગોપી પોતાના ઘરની અંદર સંતાઈ જાય છે. કૃષ્ણ કનૈયો અને પ્રભાવતીનો છોકરો અને બીજા મિત્ર મંડળ મનસુખો સુદામા એના જે બળ સખાઓ છે ને એ મંડળી ઘરની અંદર દાખલ થાય છે. પ્રભાવતી ખાટલાની નીચે સંતાઈ ગઈ છે, શિકાની ઉપર માખણ મૂક્યું છે. બાળકો આવ્યા, પિરામિડ બનાવ્યો, મોટા બાળકો નીચે, એની ઉપર એમ કનૈયો સૌથી ઉપર ચડ્યો, મટકીને પકડીને માખણ ખાવાની આ શરૂઆત કરીને ત્યાં પ્રભાવતી ગોપી નીચેથી નીકળી કનૈયાને પકડે છે. પ્રભાવતીનો છોકરો કહે છે, કનૈયા ભાઈ, મારી માં આવી, કનૈયાને આજે પકડાવવું છે. કનૈયો નિરાયતે ઉપરથી ઉતરે છે. પ્રભાવતીએ કનૈયાનું કાંડું પકડ્યું, બીજા બધા બાળકો છે ને દૂર ભાગી જાય છે. પ્રભાવતીનો છોકરો પ્રભાવતીને કહે છે કે બા, તું એને છોડી દે, મેં એને આમંત્રણ આપ્યું તો આ ચોરી નથી, મેં આપણે ઘેરે આમંત્રણ કનૈયાને અને મારા મિત્ર મંડળને આપ્યું છે, એટલા માટે કનૈયો અહીંયા આવ્યો છે, ચોરી કરવા નથી આવ્યો, ચોરી કરવાનો કોઈ ઈરાદો નથી. પ્રભાવતી સાંભળવા માનવા તૈયાર નથી, એના છોકરાને પણ શબ્દોથી ધમકાવે છે. કનૈયાને હાથ પકડી પ્રભાવતી ગોપી આગળ ચાલે છે, એવામાં સામેથી એક વડીલ આવે છે. એની મર્યાદા માટે પોતાના સાડીનો છેડો થોડો કપાળ ઢાંકવા માટે હાથને મૂકે છે. કનૈયાની બાજુ બાજુમાં પ્રભાવતીનો દીકરો ચાલે છે ને, કનૈયો હાથ છોડાવી અને એના દીકરાનો હાથ ત્યાં આપી દે છે. પ્રભાવતીએ લાજ કાઢી કનૈયાને બદલે એના દીકરાનો હાથ પકડી અને કનૈયો થોડો પાછળ પાછળ ચાલે છે. કનૈયો એકદમ જશોદામાના આંગણાની અંદર જઈ અને ઘરની અંદર સંતાઈ જાય છે. સંતાઈ ગયા પછી આપણા ગામના મુખ્યાજી શ્રી ગિરધરભાઈ અત્યારે આપણને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે. ઠાકોરજીની આપણા બધા ઉપર કૃપા વરસે, એમને એવી વિનંતી કરીએ કે ઠાકોરજીને આપણા બધા વતી પ્રાર્થના કરે કે આપણું કાર્ય મંગળ થાય, આપણી અંદર ભગવાનની ભક્તિનો સંચાર થાય, ભક્તિ હોય એમાં વિશેષતા થાય, કૃષ્ણ કાનોડાની ઉપાસના દૃઢ થાય અને આપણો જીવાત્મા ભગવાનની સાથે વાતો કરવા જેવો પવિત્ર નિર્વાસનિક બને એવી પ્રાર્થના કરીએ. બોલો, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રભાવતી ગોપી છે ને, એક કનૈયાની જગ્યાએ એના પુત્રનો હાથ પકડી માતા યશોદાની પાસે આવે છે અને કહે છે કે માતા યશોદા, હું તારા કનૈયાને હાથો હાથ પકડી અને લઈ આવી છું. કનૈયો તો છાનુમનો અગાઉથી ઘરની અંદર પેસી ગયો છે ને, માતા જ્યારે પ્રભાવતીને મળવા માટે ઓસરીમાં આવે છે ને, પાછળથી કનૈયો આંખો ચોળતો ચોળતો માતાની પાછળ પાછળ આવે છે. માતાને દેખાય ને એવી ચેષ્ટા કનૈયો કરે છે.
પ્રભાવતી કહે છે કે માં યશોદા, હું તારા પુત્રને હાથ પકડીને આજે લાવી છું, જો આ તારો કનૈયો માખણ ચોરી કરતા પકડાઈ ગયો. યશોદા માં કહે છે કે પ્રભાવતી, આજે તને રાત્રિના ઊંઘ તો આવી હતી ને, તું અડધી નિંદ્રામાં હો એવું લાગે છે, તું જોતો ખરી કનૈયો કનૈયો કરસ, પણ આ તો તારા બાળક છે. પ્રભાવતીએ લાજનો છેડો ઊંચો કરીને આમ જોયું, ત્યાં તો પ્રભાવતીનો પોતાનો છોકરો, કનૈયો તો સામે ઊભો છે. કનૈયો સામે ઊભો ઊભો પોતાનો અંગૂઠો દેખાડે છે. પ્રભાવતીને કહે છે લેતી જા. પ્રભાવતી કહે છે કે માં, રસ્તાની અંદર ગમે તે થવા પામ્યું હોય એની મને ખબર નથી, પણ મેં કનૈયાને જ પકડ્યો તો આ શું થયું ને શું નથી થયું એ મને કંઈ ખબર નથી. પ્રભાવતી શરમાઈ ગઈ. યશોદામાં કહે છે કે તમે બધી ગોપીઓ ભેગી મળીને મારા કનૈયા ઉપર ચોરીનું આળ લગાવ્યું છે, આજે તમે ને તમે સાબિત કરી આપ્યું કે મારો કનૈયો ચોર નથી, મારો કનૈયો નિર્દોષ છે, મારો કનૈયો તો મારી બાજુમાં છે, મારો કનૈયો મારી નજર સમક્ષ કાયમ હોય છે. પ્રભાવતી ગોપી શરમાતી શરમાતી પાછી વળે છે. યશોદામાં ઘરના કામમાં લાગે છે. કનૈયો ધીમેકથી ઘરમાંથી નીકળી ફળી ડેલીમાં થઈને બારો નીકળીને પ્રભાવતીની પાછળ પાછળ ચાલવા માંડ્યો. થોડોક આગળ ગયો ને, યશોદામાં સાંભળે નહીં એટલો દૂર ગયો ને, કનૈયો પ્રભાવતીને કહે છે કે આજ મારા રસ્તાની અંદર તું આવી એ આવી, આજ પછી જો કોઈ દી મને પકડવાનો પ્રયત્ન કર્યો છે ને, તો આજ તો તારા છોકરાનો હાથ તારા હાથમાં વળગાડ્યો છે, પણ હવે બીજી વખત તારા પતિનો હાથ હું તારા હાથની અંદર વળગાડી દઈશ. આવું કનૈયાએ કીધું. પ્રભાવતી કહે છે કનૈયા, તને આવું બોલતા કોણે શીખવાડ્યું? કનૈયો કે મને બોલતા કોણ શીખવાડે, હું બધાનો બાપ છું, હું બધાનો ભાઈ છું, હું બધાનો સખો છું, હું બધાનો પતિ છું. તારો પતિ એ પ્રભાવતી કે હું છું, તને બોલતા ભગવાન કે મેં શીખવાડ્યું છે, મને શીખવાડનાર કોઈ નથી, હું તો સ્વયંભૂ છું, પરમાત્મા છું. કનૈયો કહે છે, કનૈયો પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રભાવતીને આપે છે. ભગવાનને તમે ગમે રીતે ભજો, પુત્ર રૂપે ભજો, પતિ રૂપે ભજો, સખા રૂપે ભજો, દીકરા રૂપે ભજો, પતિ રૂપે પત્ની રૂપે ગમે રીતે બનો, પણ ભગવાનને ભજો. ભગવાન તો પત્ની હોતી થાય ભાઈ. સખુબાઈ થયા છે, કોઈને ખબર હોય ને, સખુબાઈનું આખ્યાન સાંભળ્યું હોય, કીર્તન સાંભળ્યું હોય, ભગવાન સખુબાઈ થયા છે. એક પત્ની હતા, એનું નામ સખુબાઈ. એને યાત્રા કરવા જવાની ઈચ્છા બહુ, પણ સાસુ ઘરની અંદર વઢકણીને યાત્રા કરવા જવા ન દે. અને હકીકત છે, આપણે કોઈ આપણા વહુવર હોય તો એવી રીતે ભજન ભક્તિ કરતા આપણને ન ગમે. હો ભાઈ, એને ગમે એવી આપણું લેવલ નથી, એટલે આપણે એને ઓળખી શકતા નથી. એટલે તો મેવાડમાંથી મીરાને કાઢી મૂકી, મેવાડમાંથી મીરાએ મેવાડનો ત્યાગ કર્યો હતો, ત્યારે મેવાડનો રાણો મીરાને રોકતો નથી. પાછળથી ખબર પડી ત્યારે મીરાને તેડવા ગયો ને, ત્યારે મોડું થઈ ગયું. મીરાને તેડવા ગયા ને, સવારમાં રવજી ઓલી વાત અધૂરી રહી ગઈ હતી ને, આપણે ક્યાં ગયો, એ આ મીરાની વાત હતી. મીરા દ્વારકાને રસ્તે જાય છે. મીરા કે હું દ્વારકાધીશની પરમિશન લઈ પછી હું મેવાડની અંદર પાછી આવું. ડેલિગેશન છે ને, એ હાલતા હાલતા જાય છે, દ્વારકાધીશના દર્શન કરે છે. દ્વારકાધીશની અંદર મીરા સામે ચાલતી 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 મીરા જાય છે ને, ભગવાન જાણે મીરાનું શું થયું, પણ દ્વારકાધીશને મીરાની સાડી વીંટળાઈ ગઈ. અને મીરા ક્યાં ગઈ એ આજથી સુધી દ્વારકાના ગુંગળી બ્રાહ્મણો ત્યાં જે પૂજા કરે છે ને, આજ સુધી શોધે છે કે મંદિરની અંદર મીરા દાખલ તો થઈ, પણ મીરાની સાડી કૃષ્ણને વીંટળાઈ ગઈ, અને મીરા ભગવાન જાણે ક્યાં ગઈ. મીરા સદેહે કૃષ્ણની અંદર સમાઈ ગઈ. મીરા સદેહે કૃષ્ણની અંદર સમાઈ ગઈ. અમેરિકામાં લોકો જાય ને, હું ઘણી વાર એમ કહું, અને અમારા ગુરુ શાસ્ત્રી ધર્મજીવનદાસજી રાજકોટ ગુરુકુળના સ્થાપક એ એમ કહેતા કે અમેરિકા છે એ પૃથ્વી ઉપરનું સ્વર્ગ છે. પૃથ્વી ઉપર ક્યાંય સ્વર્ગ હોય તો એ અમેરિકા. તો કોઈ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમે અહીં શું જોવા આવ્યા સાધુ બારા થઈને, ભગવા પહેરીને તમારે સ્વર્ગમાં શું માનતા હતા? એવું કોઈકે કીધું, જે માનતા નહોતા ને, ધર્મમાં નહોતા માનતા ને એવા લોકોએ. સ્વામીએ કીધું કે હું તો આ ભગવાનની જે લીલા છે ને, એ સૃષ્ટિ લીલાના દર્શન કરવા માટે હું આવ્યો છું. અને અમારા બે વિદ્યાર્થીઓ અહીં હતા ને, એનો આગ્રહ હતો, એટલે અમારા વિદ્યાર્થીઓના
ભક્તિના પોષણ માટે હું અહીં આવ્યો છું, મને તમારું સ્વર્ગ જોવાની પડી નથી. અને એ સ્વામીએ અમેરિકામાં જે જોવાલાયક સ્થળો છે ને ક્યાંય નથી ગયા. આપણે કે સ્વામી આ જોવાલાયક છે, બહુ સારું, તમે જોયું ને, મારે આવી ગયું એમ કહે. હો, આ સાધુ અમેરિકામાં પહેલા વહેલા આવ્યા એટલે અમેરિકાને સ્વર્ગ કહેવાય એમ આપણે માની લો ઘડી માટે. શું સ્વર્ગ જ્ઞાના કરતા હવે તો અહીંયા આપણે ભૌતિક સુખ ઘણું થવા માંડ્યું, પણ આ પહેલાંના જમાનાની થોડી વાત હશે, કદાચ 40-50 વર્ષ પહેલાંની. સ્વર્ગની અંદર જવું હોય તો મરવું પડે એમ કહેવામાં આવે. અમે લોકો સ્વર્ગમાં ગયા, અમેરિકા ગયા, આ સદેહે ગયા. ધર્મશાસ્ત્રો એમ કહે છે કે જ્યારે જીવાત્માના પુણ્ય વધે ત્યારે સદેહે સ્વર્ગમાં જવાય. સદેહે સ્વર્ગમાં એટલે આના આ જીવનની અંદર આપણને સુખ મળે. શરૂઆતમાં આપણે મજૂરી કરતા હોઈએ, ખેતીનું હળ મારી જેવું વર્ક કરતા હોઈએ, દાબા કાઢતા હોઈએ, ગામમાંથી ખાતર લેતા હોય ને તો એની અંદર તો બધું આવે પછી મિક્સ. શું અને વાહિદુના હુંડા હોય ને એમાંથી તો અમી રસ ઝરતો જતો હોય, ભેંસોનો, ગાયોનો, બળદનો, આમ સમજે ને. હં, એવું હાર્ડવર્ક આપણે બધા ખેડૂતોના દીકરા છીએ 90%ની અંદર. એમાંથી ભગવાને આપણને સુખ આપ્યું, બંગલા થયા, વાડીઓ થયો, ફોર વ્હીલ થયા, ટુ વ્હીલ થયા, બધા સુખી છીએ. એટલે આપણું કલ્યાણ થયું. હવે કલ્યાણથી આગળ શું? આત્યંતિક કલ્યાણ. આત્યંતિક કલ્યાણ કેમ થાય? તો સુખ માણતા માણતા, સુખ ભોગવતા ભોગવતા નહીં, ભોગ ભગવાન ભોગવે. મનુષ્ય છે ને એની વપરાશ ઉપયોગ કરે. આપણે આ સુખ માણતા માણતા ભગવાન ભોગવે, ભગવાનને પહેલાં ભોગવા દેવાનું, પછી પ્રસાદના રૂપમાં આપણે માણવું. કેવી રીતે? તો ઘરની અંદર જે નવી વસ્તુ લાવવાનું ઠાકોરજીને પહેલાં ધરવી, સોફા લઈ આવ્યાનું ઠાકોરજીને પહેલાં બિહારવાનું, ઠાકોરજીને આરતી ઉતારવી, એ સોફો પ્રસાદીને થઈ જાય. નવા વસ્ત્ર લાવીએ, થાપણાની જોડી સીવડાવી, ભગવાનના સિંહાસન પાસે મૂકવાની, ઠાકોરજીને એની માથે બિહારવાનું, ભાવના કરવાની, ઠાકોરજી તમે પહેરો, મારું પાટલું હોય ને લાલો એટલો નાનો હોય તેને થોડું થાય, હા થાય. ભાગવતની વાર્તામાં આવે છે, કંસને જ્યારે ભગવાન મારવા જાહે ને, હજી આવ્યું નથી આવશે, મારવા જાહે ને ત્યારે પેલા ધોબીને એક લપાટ મારી ધોબી હેઠો, પ્રાણ નીકળી ગયા. કનૈયાને થપ્પડ જો આપણને પડે તો મજા આવી જાય. સીધો કાંઈ ઉપાધિ નહીં, આ ઝંઝટ બધી છૂટી જાય ભાઈ, હાજા માંદા આ તે દવા દારૂ બધામાં જ છૂટી જવાય. સમજ્યા? એક જો ભગવાન આવીને એક બૂમ, જય સ્વામિનારાયણ, હું થયું હાર્ટ એટેક આવ્યો ને ભાઈ ગયા. હો, ધોબીને એક મારી ધોબી તો નીચો, દહાડી મૂકીને બીજા બધા એના સાથીદાર હતા ને ભાગી ગયા. કનૈયાએ કપડાં લઈ લઈને ગોવાળિયાને આપવા માંડ્યા ને, જેને જે આપે એને ફિટ થઈ જાય, લાંબો ટૂંકું માપનું જ આવી જાય બરોબર. એટલે ગોવાળિયા કે કનૈયા તે ક્યારે માપ લીધા, અમને યાદ નથી, ને ક્યારે સીવડાવીને તૈયાર રાખ્યા હતા. તો રવજીભાઈ ઉપરણા આપ્યા છે ને, 500 ઉપરણા બનાવ્યા છે ને, એમાંથી 350 તેણે વેચી દીધા. પણ અત્યારે ગણ્યા ગાંઠ્યા ને ગળામાં ઉપરણા દેખાય છે, આપણે હંઘરે મૂકી દીધા. હંઘરે મૂકી દઈને તો એટલે મધમાખીના જેવું થાય. એટલે આવતીકાલે બધા પહેરીને આવજો. ખરેખર તો આ કનૈયાને લાડ લડાવવામાં બધાને ઉપરણા હોવા જોઈએ. એટલે આજ ભલે ભૂલી ગયા પણ કાલે બધા ગળામાં નાખીને આવજો. કપડાનો નાનો ટુકડો ઉપરણાના રૂપમાં મળ્યો છે ને, એ આ પ્રસંગની શોભા માટે છે. તમારે બાબન જબલું બનાવવા નથી આપ્યા. ઘણા કહે કે નાનું છે ને બાબલો, નાનો છે જબલું થઈ જાય, બે ખાપિયા આમ મરે ને બે આમ મરે, જબલું થઈ જાય. અહીં વાપરો ને પછી હાટે જબલું બનાવજો, એનો વાંધો નહીં. પણ કાલે બધાના ગળામાં પહેરીને આવજો. 8-8 દિવસ પહેરવાના હતા, હવે જે ગયા જવા દો, પણ હવે આવતા દિવસો છે એની અંદર પહેરીને બધા આવજો. હં, પ્રભાવતી ગોપીનું અભિમાન યશોદા માતાએ ઉતારી નાખ્યું. દ્વારકાની વાત કરતા હતા, એ થોડીક વાત બાકી હતી. રુક્મણીજીએ સીતાજીનો અવતાર છે એણે હનુમાનજીને પીરસ્યું, હનુમાનજીએ ખાધું. સત્યભામાનું અભિમાન ઉતરી ગયું, સુદર્શન ચક્રનું અભિમાન ઉતરી ગયું, ગરુડજીનું અભિમાન ઉતરી ગયું. હવે આવા આવા ભગવાનની સાથે રહેનારા ભક્તો હતા એના અભિમાન ઉતર્યા તો તમારું અને મારું, આપણે તો કઈ વાડીના મૂળા,
આપણું અભિમાન ઉતરતા વાર ન લાગે એટલા માટે આપણે કોઈ દિવસ અભિમાન કરવું જ નહીં. કરીએ તો મૂછું જ રાખતા ન હોય અને મુંડાવવાની શું, મૂછું રાખતા હોય એને ઘણી વાર ક્યારેક એવો પ્રસંગ આવે તેમ થાય કે, પણ ન જ રાખતા હોય એને શું ભાઈ. એમ આપણે અભિમાન કોઈ દિવસ કરવું જ નહીં. અભિમાન કરીએ તો ભગવાન ઉતારે ને, પણ અભિમાન ક્યારે ન થાય કે ભગવાન ભેગા હોય તો. એટલા માટે અભિમાન ન કરવું પણ ભગવાનને ભેગા રાખવા. ભગવાન ભેગા હશે તો મગજની એમ થશે કે આ વસ્તુ કરવા જેવી નથી. વિવેક આવે ને, જ્ઞાન વિવેક મહાત્મય સહિત ભક્તિ. ફરીથી કહું, ભાગવતની ડેફિનેશન આપણે દરરોજ એકવાર કહેવાની. ભાગવત એટલે શું? ભા એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે ત્યાગ. જ્ઞાન વૈરાગ અને ભક્તિ મહાત્મય સહિત ભગવાન કૃષ્ણ બાળ કાનુડાની ભક્તિ, સહજાનંદ સ્વામીની ભક્તિ, રામચંદ્ર ભગવાનની ભક્તિ એ કેળવવાથી આપણામાં ત્યાગની વૃત્તિ આવે. આ ત્યાગ શેનો કરવાનો છે તો કે અભિમાનનો. અભિમાનની વાત આવે છે ને, અભિમાનનો ત્યાગ કરવાનો, ક્રોધનો ત્યાગ કરવાનો, મોહનો ત્યાગ કરવાનો, લોભનો ત્યાગ કરવાનો, મીઠી ઈર્ષા જેને મત્સર કહેવામાં આવે, ઉપરથી દોસ્તી હોય ને અંદરથી કાપતા હોય. એક ભાઈ હતા, એ કે હવે જવા દો ને એની વાત, હવે એને જોયા છે માંડી સાનું બના બિલીભાઈ પાટે બેઠા. અરે ભાઈ બિલીભાઈ હવે સાનું મને બેઠા છે તો એને બેઠવા દે નહીં, એને ક્યાં હવે ખોદણી કરીને પાછા ઉચકસ, બેઠા છે તો શાંતિથી બેસવા દે ને. એમ આપણે અભિમાનનો ત્યાગ કરવાનો અને દુર્ગુણોનો ત્યાગ કરવાનો. પૂતના 14મીના દિવસે ભગવાનને મારવા આવી એટલે વાસના 14 જગ્યાએ રહેલી છે એ બતાવે. આ 14 જગ્યાએ રહેલી વાસનાનો આપણે ત્યાગ કરવો એ ભાગવતનો છેલ્લો શબ્દ. ભાગવત ત એટલે ત્યાગ. ત્યાગ શેનો? અભિમાનનો. અને 14 જગ્યાએ જે વાસના રહેલી છે એ વાસનાનો 14 જગ્યાએથી ત્યાગ કરવો એનું નામ ભાગવત. સમજાય એવી ડેફિનેશન આપી છે, યાદ રાખજો. ભાગવત, ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે ત્યાગ. આપણી અંદર 14 જગ્યાએ વાસના રહેલી છે એ વાસનાનું અભિમાન સહિત ત્યાગ એનું નામ ભાગવત. અને ભાગવતની કથા સાચા અર્થમાં આપણે સમજીએ તો આ ત્યાગવૃત્તિ આપણામાં આવે. નહીંતરાથી ઊભા થયા ખખેરી નાખ્યું, કપડાં ખખેર્યા, ધૂળ ખખેરી, હારે હારે ભાગવતનું જ્ઞાને ગયું. 4:30 વાગ્યા છે, 5:30 ની આસપાસ આપણે કૃષ્ણ કનૈયાને બોલાવવાનો છે. કૃષ્ણ કનૈયો એ બધી તૈયારીમાં છે, એટલા માટે હવે આપણે શ્રીકૃષ્ણ પ્રાગટ્યની લીલા આગળ ચલાવીશું. શ્રીકૃષ્ણ પરમ પાવનકારી પ્રાગટ્યનો સમય હવે પાકી ગયો છે. બધી દિશાઓની અંદર પ્રસન્નતા જણાય છે. કૃષ્ણ ભગવાનનો અવનિ ઉપર પ્રાદુર્ભાવ થાય એના પહેલાં થોડું બેકગ્રાઉન્ડ તમને આપી દઉં. બપોર પહેલાં ચંદ્રવંશની વાત કરી, એની અંદર એવું આવ્યું કે દેવક અને ઉગ્રસેન બંને ભાઈઓ છે. દેવકને 7 દીકરીઓ છે, ઉગ્રસેનને 9 દીકરા છે. 9 દીકરાની અંદર કંસ મોટો છે. કંસ જ્યારે જન્મો ને ત્યારે જ્યોતિષી લોકોએ એને કીધેલું કે આ તમારા કુળનો કાળ છે, એનો ત્યાગ કરો. પણ કોઈ પણ પિતા પોતાના પુત્રનો ત્યાગ કરી ન શકે, કારણ કે લોહીની સગાઈ છે. બીજું કે પૂર્વજન્મના જે આપણા કર્મો છે એ કર્મ જ આપણે ત્યાં પુત્ર પુત્રી વહુ વારુ વગેરે થઈને આવે છે. એની સાથેના સંબંધો તમારે જાળવવા પડે, જાળવવા પડે, જાળવવા પડે. કોઈનો છોકરો હોય ને મગજ અસ્થિર હોય તો હું એને કંઈ નાખી દેવાય? એને તમારે સાચવવો પડે. એનું જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી તમારે એનું લાલન પાલન કરીને એને રોટલા ખવડાવવા પડે, એને કપડાં પહેરાવવા પડે, એને હરવા ફરવા લઈ જવા પડે. ભલે આપણને ખબર હોય કે બિચારાને મગજ કામ નથી કરતું, તોય કરવું પડે. અને મારી દ્રષ્ટિએ તો આવા જે જીવાત્મા હોય ને એ જો ભગવાનના ભજનમાં જોડાતા હોય ને તો એ જડભરત જેવા આત્મા હોય, પતિત આત્મા,
જેનું પુણ્ય 100% ભેગું ન થયું ને 80-90% પૂજ્યું હોય ને એનો દેહ પડી ગયો હોય, ભગવાન એને બીજા જન્મની અંદર એવું ચાન્સ આપે કે પેલું 10% બાકી હોય ને પૂરું થાય એટલે એનો દેહ પડી જાય અને ભગવાનના ધામમાં જાય. દેવકને 7 દીકરીઓ છે, નાનામાં નાની દીકરીનું નામ દેવકી છે, કંસ 9 ભાઈઓ છે, એને એકે બેન નથી, એટલે દેવકીને ઉગ્રસેન રાજાએ દત્તક લીધેલી છે. એટલે કંસની બેન દેવકી એની એની દત્તક લીધેલી બેન છે, અને બાપુજીએ દત્તક લીધેલી દીકરી એ બેન છે. દેવકીના લગ્નની વાત છે. કંસનો સસરો જરાસંઘ, જરાસંઘ એટલે ઘડપણ વૃદ્ધાવસ્થા, કંસનો સસરો જરાસંઘ મગધ દેશનો મહારાજ, એની દીકરી અસ્થિ અને પ્રાપ્તિ એ કંસની પત્નીઓ છે. એટલે જરાસંઘે એકવાર કંસને કીધું કે તમારા બુઢા રાજા હવે રાજ કરે છે, એના બદલે તમે લઈ લ્યો ને, તમે હવે ઉંમરલાયક થઈ ગયા છો, જગતમાં સ્વાર્થ કેવો હોય છે. જરાસંઘે જો પોતાની દીકરીઓ કંસ સાથે પરણાવી ન હોત ને તો કદાચ ઉગ્રસેનને જેલમાં ન જવું પડ્યું હોત. પણ વેવાય વેલા જો કદાચ આવા રાક્ષસી વૃત્તિના મળી જાય ને તો ભાઈ આમાં વેવાઈને પછી જેલના હરિયા ગણવા પડે એવું થાય હો. એટલા માટે વેવાય વેલા ગોતતી વખતે આપણે બધાએ બહુ જોઈ, 10 જણાને પૂછીને, 5 જણાને સલાહ લઈને, 3 જણાની ત્યાં ઘરે જઈને પૂછી જોઈએ, સ્કૂલમાં જઈને પૂછીએ કે આ છોકરો કેવો હતો ને આ છોકરી કેવી હતી, માસ્તરને પૂછીએ, સમજ્યા. એમ કરવા છતાંય જો ભટકાઈ જાય ને તો એમ માનવાનું કે તમારા પૂર્વજન્મના પ્રારબ્ધ આપણી આગળ પાપ થઈને આવ્યા, દીકરી થઈને કે વહુ થઈને આવ્યા છે એમ સમજી લેવાનું. પ્રારબ્ધને તમે કાંઈ ન કરી શકો, દેખાતાય નથી, અનુભવાતાય નથી. એ અમે ગઈકાલે વીજળીનો દાખલો આપ્યો હતો ને એના જેવા, જો વીજળી આમાં છે એટલે આ બધી ટ્યુબલાઇટને આ લાઇટ થઈ, પણ ત્યાં આંગળી દેવા ન જવાય, નહીંતર જય સ્વામિનારાયણ થઈ જાય હો ભાઈ, પ્રસંગ બગડી જાય. એમ આપણા પૂર્વજન્મના કર્મો છે, એવા પ્રારબ્ધ કર્મ છે ને સંતાયેલા છે, એ સામે આવે ને તઈ ખબર પડે ખાડવા માંદા છે, એના લીધે પડ્યા, પાપ તો કર્યું નથી, પણ એ પૂર્વનું પાપ હોય વયું ક્યાં જાય, ખાતામાં જમા થયેલું છે. દેવકીને ઉગ્રસેન મહારાજે દત્તક લીધેલી છે, એના લગ્ન હજુ બાકી છે. જરાસંઘે કંસને કીધું કે તમે ઉગ્રસેનને પકડીને જેલમાં પૂરી દો અને રાજગાદી મથુરાની તમે લઈ લ્યો, અને પાપી કંસે ખરેખર એવું કર્યું, ઉગ્રસેનને જેલમાં પૂરી દીધા, રાજગાદીએ બેસી ગયો, અને મથુરાની અંદર કોઈ બેન દીકરીની સલામતી નથી, આવો નાલાયક કંસ છે, આવો હલકી હોજરીનો, હજકા વિચારનો અને વાસનાથી ભરેલો જીવ, પાપી જીવ, એટલા માટે કંસને રાક્ષસની ઉપમા આપવામાં આવે છે. આ કંસ છે ને એણે વિચાર કર્યો કે વસુદેવ છે એ લશ્કરના સેનાપતિ હતા, વસુદેવ સાથે દોસ્તી રહીએ તો એની રાજગાદી ટકી રહીએ, એટલા માટે એણે દેવકીના લગ્ન વસુદેવ સાથે કર્યા, અને એને રાજી કરવા માટે પોતે રથ હાંકવા માટે બેઠો, પોતે સારથી બન્યો, અર્જુનના સારથી કૃષ્ણ બન્યા છે ને એમ. વસુદેવ અને દેવકીના લગ્ન વખતે કંસ સાક્ષી બન્યો, કારણ કે ભગવાનના માતા પિતાના લગ્ન થયા હતા ત્યારે મહારાજ હોય એ સારથી બને ને, બોલો દરરોજ ઘોડું હાંકતો હોય ને રથ હાંકતો હોય એને સારથી બેહારો તો ભગવાનના માતા પિતાની કિંમત હું. એટલા માટે દેવકી અને વાસુદેવ ભગવાનના માતા પિતા થવાના છે ને, એટલે દેવલોકોએ કંસને પ્રેરણા કરી કે કંસ તું પોતે રથ હાંક, અને કંસને સ્વાર્થ હતો કે વાસુદેવને હું રથ હાંકીને ખુશ કરું ને તો મારા મને અહીંથી કાઢી ન નાખે ને ઉગ્રસેનને પાછો બેસાડી ન દે, પણ ભગવાને પહેલેથી જ નક્કી કર્યું હતું કે વાસુદેવ દેવકીના લગ્ન થયા ને ત્યાંથી જ ભગવાન નક્કી કરી દીધું. આકાશવાણી થાય છે કે હે કંસ, જેને તું રથમાં બેસાડીને લઈ જાય છો ને એનું 8મો સંતાન તારો નાશ કરશે, તારો કાળ છે. કંસ એકદમ રથમાંથી કૂદી પડે, તરવાર બહાર કાઢી દેવકીનો ચોટલો ઝાલી નીચે ઉતારે છે, મારવા માટે તૈયાર થઈ જાય છે. વસુદેવ કહે છે કે કંસ, દેવકીને મારવાથી તને શું મળવાનું, તને સ્ત્રી હત્યા લાગશે, અને એ વખતના રાજા રજવાડો બ્રાહ્મણોથી બહુ બીતા અને સ્ત્રીઓથી બહુ બીતા, સ્ત્રી હત્યાથી, ગૌ હત્યાથી, બ્રાહ્મણ હત્યાથી, બ્રહ્મ હત્યાથી બહુ બીતા. એટલે કંસ છે ને એ ઘડી માટે અટકી જાય છે. એ કહે છે કે તને દેવકીનું 8મું સંતાન તને મારવાનું છે, દેવકી તને નથી મારવાની, હું તને નથી મારવાનો,
તો દેવકીને ત્યાં જેટલા સંતાન થશે એ હું બધા તને આપી દઈશ, પછી તારે જેમ કરવું હોય એમ કરજે. કંસને આ વિચાર સારો લાગ્યો. વસુદેવને દેવકી જાય છે, પોંખણા થાય છે, જે વિધિ થતી હોય થઈ, પણ વસુદેવ અને દેવકીને જેલમાં પૂરી દીધા. વસુદેવને ત્યાં ભગવાન યોગે, દૈવ યોગે પ્રથમ બાળકનો જન્મ થાય છે. વસુદેવ છે સત્ય પાલન કરનાર. તરત બાળકને દેવકીને કહે છે કે મને બાળકને આપો, હું મહારાજ કંસ પાસે લઈ જાઉં. કંસ પાસે લઈ જાય છે. કંસ કહે છે કે આની સાથે મારે દુશ્મનાવટ નથી, નાનું બાળક ભગવાનનો ભાઈ હોય કે જેવો તેવો થોડો હોય, એકદમ નાનું સુનું બાળક છે, રૂપાળું બાળક છે, તેજસ્વી બાળક છે. પૂર્વ જન્મની અંદર ભગવાનના છ ભાઈઓ છે ને, એ વસુ હતા. વસુ અષ્ટ વસુ કહેવાય છે. ભીષ્મ પિતામહ પણ એક વસુ કહેવાય છે. અને આ ભીષ્મ પિતામહના પૂર્વ જન્મની અંદર ભાઈઓ હતા, આઠ વસુ હતા ને. વશિષ્ઠ ઋષિની કામધેનુ ગાય ચોરી, અને વશિષ્ઠ ઋષિએ શાપ આપ્યો. એની અંદર આ આઠે ભાઈઓ છે ને, એ પતિત થયા છે અને સ્વર્ગની અંદરથી પડ્યા નીચે. એમાં એક ભીષ્મ, બીજો આ કૃષ્ણનો પેલો ભાઈ જન્મો. ઈ કંસ કહે છે કે આની સાથે મારે દુશ્મનાવટ નથી, અને પાછો લઈ જાઓ, આઠમો આવે ને તો એ આવજો ને આપી જાયજો, બીજાની મારે જરૂર નથી. વાસુદેવ તો ખુશ થતા થતા ગયા. માતાના ગોદની અંદર બાળકને સોંપે છે. દેવકી રાજી થાય છે કે હશ, મારે ભાઈએ આટલી દયા કરી. નારદજી ગઈકાલે આપણે હારે હતા, અત્યાર સુધી નથી આવ્યા, હવે પાછા નારદજી આવ્યા. નારદજી કંસના દરબારમાં જઈને કહે છે કે કંસ, તું બહુ હોશિયાર છો, તું તારું રાજકારભાર ચલાવશ, પણ તું ભોળો બહુ છો. કંસને એમ થયું કે એક બાજુ હોશિયાર કે છે, બીજી બાજુ ભોળો કે છે. આ ઋષિવર શું કહેવા માગે છે? એ કે તમે સ્પષ્ટતાથી વાત કરો તો કંઈ ખબર પડે. ગોળ ગોળ તમારી દેવલોકોની ભાષા વાપરો ને, હું તો પૃથ્વી ઉપરનો રાજા છું કે તમારે જેટલું જ્ઞાન ને વિજ્ઞાન મારી પાસે ન હોય. નારદજી કે હાવ સહેલી વાત છે, આ આઠ થયા, આમાંથી અહીંથી ગણી તો આ આઠમું આવે, અહીંથી આમ ગણો તો આ આઠમું આવે. એમાં પહેલો કયો ને આઠમો કયો એ કેમ ખબર પડે? તો કંસ કે તમારો કહેવાનો મતલબ એવો છે કે હું બધાને મારી નાખું? નારજી કે ના ના ના, મારું એવો કહેવાનો મતલબ નથી, પણ મારે જે કહેવાનું હતું ને એ મેં કહી દીધું. નારાયણ નારાયણ કરતા નારદજી પાછો બ્રહ્મલોકનો માર્ગ લેશ. કંસને એમ થયું કે મહાત્મા છે ને, એ કોઈ દી એમ ન કે તમે ખૂન કરી નાખો, તમે મારી નાખો. પણ નારદજીનો કહેવાનો અર્થ તો એ જ હતો. સિપાહીને મોકલા, વસુદેવ પાસેથી વાળા બાળકને લઈને મારી નાખ્યું. અને આ વસુ હતો ને, જે બાળક થઈને આવ્યો હતો ને, એનું જિંદગી જ એટલી હતી, એક દિવસની જ. કારણ કે વસુઓને શાપ થયેલો. આ શાપ બે ત્રણ વખત આમ હાલે. એક વખત તો એ વસુ બધા ગંગાના દીકરા થાય છે, ગંગા એને નદીમાં નાખી દે છે ને એ છૂટી જાય શાપમાંથી. બીજી વખત કૃષ્ણના ભાઈઓ થાય છે અને ફરીથી શાપમાં છૂટી જાય. એવા ત્રણ ચાર વખત એવું બને. આ વાર્તા ભાગવતમાં નથી, પણ દેવી ભાગવતની અંદર આવે છે. એટલે દેવી ભાગવત એનું એક જ્ઞાન છે મારી પાસે. એટલે એ વાર્તા દેવી ભાગવતમાંથી લીધેલી. કૃષ્ણનો બીજો ભાઈ જન્મો, ત્રીજો જન્મો, ચોથો જન્મો, પાંચમો જન્મો, છઠ્ઠો જન્મો, છ સુધી કંસે બધાને મરી નાખ્યા. હવે ભગવાન છે ને, એને દેવ પ્રાર્થના કરે છે કે હવે તમે ક્યારે પધારો છો? આ કંસે તો હાહાકાર કરી નાખ્યો છે, દેવકીના છ છ સંતાનને, નિર્દોષ બાળકોને મારી નાખ્યા, હવે તમે ક્યારે પધારો છો? ફરી ફરી દેવ લોકો, પૃથ્વી માતા બધા પ્રાર્થના કરે છે ભગવાનને. ભગવાન કહે છે ખારું, હવે હું આવું છું. ભગવાન છે ને સહેલાઈથી ન આવે. આપણે એમ કહીએ કે ભગવાનને કૃષ્ણની મૂર્તિ પધરાવી દીધી, એટલે બજારમાંથી લઈ આવીને કાનોડાની કોખલામાં બહેર દીધા, કાચનું બારણું રાખ્યું હોય એટલે ભગવાન દેખાય ને. એટલે ભલામણ ઘરની અંદર ભગવાનને મૂકો, બારણા ખુલ્લા રાખો, કાચમાં અંદર પેક કરી દીધા. આપણને કોઈ પેક કરી દે તો શું થાય? આપણને કોઈક પેક કરી દે તો શું થાય? શ્વાસોશ્વાસ રૂંધાઈ જાય અને જય સ્વામિનારાયણ થઈ જાય. તો ભગવાનને ઘરની અંદર લાવ્યા અને એને જીવતા ન માનો તો ભગવાન ક્યાંથી તમને એનો સાનુભવ કરાવે? ભગવાનને ઘરમાં રાખ્યા હોય તો એને જીવતા માનવા પડે. પેલા ફળની વાત કીધી હતી ને, કે ઋષિ હતા ને બે શિષ્યો હતા. એને એમ થયું કે હવે છે ને બેમાંથી એકને ગાદી હોપી દઉં હું હવે થોડા સમયમાં, સમજ્યા? તો એણે બે શિષ્યોને કીધું, બેન સફરજન આપ્યા, આ લ્યો સફરજન, હારા હો પ્યોર પાકા,
ડાગા વગરના, એમ કે તમને કોઈ દેખે નહીં એવી જગ્યાએ જઈને સફરજન ખાય, બે જણા પાછા આવો. તો એક શિષ્ય હતો એ કાચી બુદ્ધિનો, અને ઋષિના આશ્રમમાં ખાવાનું પીવાનું બધું બહુ મળ્યા કરે ને એટલે આનંદ કરે એવો એક શિષ્ય. એણે કીધું આમાં શું મોટી વાત, રૂમમાં ઘરી ગયો, બારીઓ બંધ કરી, બારણા બંધ કર્યા, લાઇટ બંધ કરી, ખાઈ ગયો સફરજન. ઋષિ પાસે તરત આવ્યો, ઋષિ ગુરુદેવ ફ્રૂટ ખાઈ ગયો, બહુ સારું, કે સાંજ સુધી રાહ જો, એલો પાછો આવે ત્યાં સુધી. બીજો ગયો, બીજો નદીએ ગયો, નદીએ જઈને બેઠો અને ચારે બસ જોયું કોઈ નહોતું, હાથમાં લેવાનું ખાવા ગયો ને મોઢામાં પાસે લઈ આવ્યો ને, ત્યાં એને ભાસ થયો કે અહીં તો ભગવાન છે, કે અહીં તો નારાયણ દેખાય છે. ત્યાંથી ઉપડીને ગયો બીજે ને ત્રીજે ને ચોથે ને પાંચમે ને ઘરમાં ગયો, ન્યાય બારણા બંધ કર્યા, બારીઓ બંધ કરી, લાઇટ બંધ કરીને ખાવા ગયો ને, તે જ દેખાણું, તેજમાં ભગવાનની મૂર્તિ દેખાડી. એને એમ થયું કે અહીં તો ભગવાન મને ભાળે છે, અહીં કેમ ખાવું. આખો દિવસ વયો ગયો, ક્યાંય એને એવી એકાંતની જગ્યા ન મળી કે જ્યાં એને ભગવાનને ન જોયા. એની સ્થિતિ એવી હતી કે જ્યાં ગયો ત્યાં એને ભગવાનની મૂર્તિનો ભાસ થયો. સાંજે પાછો આવ્યો ને ગુરુદેવને પગે લાગીને કહેશે, ગુરુદેવ માફ કરજો, તમારે જે શિક્ષા કરવી હોય કરો, જે દંડ કરવો હોય કરો, પણ તમારી આજ્ઞાનું પાલન હું નથી કરી શક્યો, આ ફ્રૂટ મારાથી નથી ખવાનું, કારણ કે હું જ્યાં ગયો ત્યાં મને ઠાકોરજી દેખાણા. ગુરુજી કે સારું બેસો, બેન બેસાયરા, પ્રવચન આપ્યું કે હવે હું વૃદ્ધ થયો છું, મારે જવાબદારી મારે હવે સોંપી દેવી છે, તમારા બેમાંથી મારે આ જે ગાદીના મઠનું મઠ કે ને મઠાધિપતિ મહંત, એ મહંતનું પદ કે બેમાંથી એકને મારે સોંપી દેવું છે. એટલે ઓલો ફ્રૂટ ખાધા વગરનો આવ્યો હતો ને એને સોંપ્યું. ઓલો તો નારાજ થઈ ગયો, હં, પણ હવે વહીવટ તો આપણે કેમ, રાજા રજવાડામાં કેવું હતું, મોટો દીકરો હોય ને એને મળે, અને આપણે ખેડૂતોની અંદર કેવું હોય, સામાન્ય રીતનો નાનો દીકરો હોય ને એની ભેગા માવતર હોય. જોવું તમારે, રાજા રજવાડામાં મોટો દીકરો છે એને રાજ્ય મળે, તિલાયત એ કહેવાય, અને બીજા લોકોને પછી થોડો થોડો ગ્રાસ પહેલાંના વખતમાં આપતા, પણ મુખ્ય ગ્રાસ મોટો રાજા હોય, મોટો દીકરો એને મળે. ખેડૂતોમાં વધારે પડતી મિલકત છે ને નાના મળે, બાપુજીનું હંમેશા ખેતતાણી હોય એમ, હં. એટલે જગતના વ્યવહાર પ્રમાણે એ બરાબર છે, પણ ભગવાનને ઘરની અંદર રાખીએ તો જીવતા હોય ને એમ આપણે રાખવા જોઈએ, તો ભગવાન રાખ્યા એ રાખ્યા બરાબર છે, અને નહીતર ભગવાન રાખ્યા પણ ન રાખ્યા બરાબર છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગુણાતીતાનંદ સ્વામી થઈ ગયા, એને અક્ષરધામનો અવતાર કહેવામાં આવે છે. ભગવાન જે રહે ને એ ધામ, એનું નામ અક્ષરધામ, અને ગુણાતીતાનંદ સ્વામી એ ધામમાંથી મૂર્તિરૂપ થઈ અને આપણી સમક્ષ આવ્યા. જૂનાગઢના મંદિરની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ સુધી મહંતાઈ કરી. આ ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે 100 કામ પડતા મૂકી અને સ્નાન કરી લેવું. કહેવાનો મતલબ કે કોઈને બાથરૂમ જવું હોય, પેશાબ પાણી જવું હોય, 100 કામ હોય ને પડતા મૂકી દેવા અને એ કામ કરી આવવાનું. જો તમે રોકી રાખો ને તો શરીરની અંદર રોગ થાય. 100 કામ પડતા મૂકી અને 1000 કામ પડતા મૂકીને ભોજન કરી લેવું. ભૂખ લાગી હોય ને 1000 કામ પડતા મૂકીને ભોજન કરી લેવું. 1 કરોડ કામ પડતા મૂકી હો હોમાંથી 1000 અને 1000માંથી લાખે ન આવ્યા, સીધા કરોડ પી ગયા. 1 કરોડ કામ પડતા મૂકી અને જીવાત્માએ પોતાનો મોક્ષ સુધારી લેવો. જો 1 કરોડ કામ સુધર્યા અને 1 મોક્ષ બગડ્યો તો એનાથી શું કમાણી કરી, એવું ગુણાતીતાનંદ સ્વામી કહેતા. મેં નથી કીધું, ગુણાતીતાનંદ સ્વામીની વાતો તમે વાંચી જોજો. વાંચવી હોય તો ક્યાં હરિભક્તો બેઠા છે ને એની પાસે હશે, મંદિરમાં હશે, અને આ સ્ટેટમેન્ટ તમે એની અંદર શબ્દ સહ વાંચી લેજો. આવું આવું તો સાહિત્યમાં બહુ પડ્યું છે, ભાગવતમાં બહુ પડ્યું, સત્સંગી જીવનમાં બહુ પડ્યું છે. સ્વામિનારાયણની નાનકડી 212 શ્લોકની શિક્ષાપત્રી છે, એની અંદર આવું જ્ઞાન ભારોભાર ભર્યું છે. એક એક શિક્ષાપત્રીનો શ્લોક એક એક શાસ્ત્ર થાય એવું છે. આપણા ગામના કૃષ્ણ વલ્લભાચાર્યજી થઈ ગયા ને, દેવાણી કુટુંબની અંદર કૃષ્ણ વલ્લભાચાર્યજી થઈ ગયા, જૂનાગઢની અંદર ગુરુ હતા, કાશીની અંદર જઈને વિદ્વાન બન્યા, વેદાંતાચાર્ય બન્યા,
અને એક વખત લેક્ચર આપે છે ને, લેક્ચરની અંદર એને એવું લેક્ચર આપ્યું કે ભારતનો અબજોપતિ એ વખતે ત્યાં હાજર હતો અને એને એક દીકરી હતી, હજી કુંવારી હતી, એણે એમ કીધું કે તું સાધુના કપડાં કાઢી નાખ, મારી આ દીકરી તને પરણાવીને મારી કરોડની મિલકત હું તને આપી દઉં, એવું કૃષ્ણ વલ્લભાચાર્યને કહેવામાં આવ્યું હતું. કૃષ્ણ વલ્લભાચાર્ય કહે છે કે આ સહજાનંદની ચૂંદડી પહેરી છે ને, ભગવી ચૂંદડી, એ કોઈની કન્યાને હાથ પકડવા માટે નથી પહેરી, કનૈયો મારો હાથ પકડે એટલા માટે મેં ભગવી ચૂંદડી પહેરી છે. એટલા માટે અહીં બેઠેલા આપણે ભાઈઓ અને બહેનો બધાએ કનૈયાની ભક્તિ કરવાની છે, કનૈયાની ભક્તિ કરવાની છે, અને કનૈયાએ આપણો હાથ ઝાયલો છે એમ માનીને આપણે ભજન કરવાનો. કનૈયો જો આપણા મગજમાં ન આવે ને તો કનૈયાએ હાથ નથી ઝાયલો, અને કનૈયો મગજમાં આવે તો એમ હનમાન એને કે હાથ તો ઝાયલો છે. હાથ ઝાલ્યા પછી આપણે જગતની અંદર કોઈ સ્ત્રીનો પત્ની તરીકે પુરુષ હાથ ઝાલે ને તો પણ જિંદગીભર નભાવે છો. તો આ તો પરમપિતા પરમાત્મા છે, તમારો ને મારો આધાર છે, તમારું ને મારું પોષણ ભગવાન કરે છે, જગતનું પોષણ ભગવાન કરે છે. આગળ મેં કીધેલ કે પ્રહલાદજી કોટડીની અંદર પૂર્યો છે અને બાપાએ ભૂખ્યો છે. લક્ષ્મીદેવી ભગવાનને ભગવાન લક્ષ્મીદેવીને પૂછે છે, કોઈ ભૂખ્યું તો નથી ને? લક્ષ્મીજી કહે છે, ભગવાનને થાળ પીરસતા પીરસતા કહે છે, એક ભૂખ્યો છે તમારો ભક્ત પ્રહલાદ. ભગવાન પોતાની પ્રસાદીનો થાળ જે હિરણ્યકશિપુ છે એના દરબારની અંદર એની જેલની કોટડીમાં મોકલે છે. ભગવાન આવો દયાળુ છે, એટલે કનૈયાનું ભજન આપણે કરવું એ આપણી ફરજ છે. ફરજ બજાવીશું તો હક મળશે. હક કયો હક આપણે જોઈશું કે ભગવાનના ધામમાં જવાનો, ભગવાનના ગોલોકની અંદર જવાનો, ભગવાનના વૈકુંઠની અંદર જવાનો હક આપણે જોઈએ છે. ભગવાનનું ભજન કરો, તમારી ફરજ પૂરી થઈ, ભગવાન તમને તમારો હક આપશે. ભગવાન તન્મે અને મને આપણો હક આપે, એટલા માટે ભગવાનના ભજનરૂપી સકામ ભક્તિ કરવી, અને જગતની જે આ 14 વાસનાના સ્થાનો છે ને અને અભિમાન આપણું જે છે એનો ત્યાગ કરી નિર્વાસનિક થઈ અને 16 સોના જેવા પવિત્ર થવાની આપણે જરૂર છે. એ રીતે ભગવાનનું ભજન બધાએ કરવા માટે પ્રયત્ન કરવો તો આ કથાની સાર્થકતા ગણાય. મારા માટે આ કથામાં સ્વાર્થ કાંઈ નથી. જો એ ભૂદેવ કોઈ વાંચતા હોય ને, કોઈ શાસ્ત્રીને આપણે આમંત્રણ આપ્યું હોય વાંચવા, અહીંયા બધું આવે શાસ્ત્રી લઈ જાય, જે કંઈ અનાજ લોકો મુઠડી લઈને આવે ને, મુઠ્ઠી ભરીને લાવે અને મુઠડી કહેવાય. હવે ઘણાના વાટક્યામાં લઈ આવે ને, પણ પહેલાના વખતમાં તો રીતસરમાં હાથમાં લઈને જ આવતા, અને વેરાતો આવે ને, આપણે કંઈક વેરાતું જાય તો કીડી મકોડી ખાય ને બિચારા પૂર્ણ કરે. કીડિયા પૂરવારા નથી જતા, કીડિયારા પૂરવા જાય ને, ગોબર ભગત જાય છે મને લાગે. આપણે મારા વાઈફના નાના મીન્સ મારી સાસુના બાપુજી રાજકોટના હતા, પ્રેમજી બાપા કરીને, કુકાઓમાં ક્યારેક ક્યારેક આવતા, એ કીડિયારા એણે બહુ પૂર્યા. અહીં આવે ને તો રવજીભાઈને ભેગા લઈ જાય કે હાલ હાલ રવજી કીડિયા પૂરવા જાય, કીડિયારા પૂરવા બહુ જતા. એણે ચોરો કર્યો છે રાજકોટમાં, ગોપાલ ચોરો કર્યો છે. એને જમીન હતી ને એના પ્લોટ પાડ્યા ને એમાં એક પ્લોટમાં રામજીનો ચોરો કર્યો, ત્યાં પૂજારી રાખ્યો ને રામની ભજન ને ભક્તિ હજી પણ થાય છે. અને પોતે એ રામાનંદી જેવા જ લાગતા, અહીં મોટું તિલક કરતા ને પાઘડી પહેરતા ને એ ઓલું ગાડીનું ગીત ગાતા ને, હા, એના બાપુજી નામ ગોપાલ બાપા હતા, એની સમાધિ છે ત્યાં. રવજીભાઈ 3-4 વર્ષ રહ્યો, ભણ્યો હોતે, અને એમાંથી જ એના ભાઈ મનસુખભાઈનો સંબંધ થયો. એમાંથી જાય મનસુખભાઈ બેઠો, એ પ્રેમજી બાપાની ભલામણથી તેનો સંબંધ થયો હતો. કોટડા એમના હાડાઈ ક્યાંક બેઠા છે મનસુખભાઈના. શું એટલે, ઘણી વખત ભગવાનની કૃપા હોય તો આપણને ભગવદીયનો યોગ મળે, ભગવદીયનો સંગ મળે, આપણી ભક્તિ દ્રઢ થાય. ઘણા સાધુ છે ને, મને એમ કે તમારે 2 પડાળીઓ સત્સંગ છે, મને જ ખબર હતી એનો અર્થ શું થાય. પણ મેં કે સ્વયં 2 પડાળીઓ એટલે શું? એ કે તમે સત્સંગી થયા, ગુરુકુળમાં ગયા એટલે તમારા વાઈફે સત્સંગી છે, એને 2 પડાળીઓ કહેવાય. 2 પડાળવાળું મકાન હોય ને એમ સારું, એ જલ્દી વાસટ ન લાગે. 1 પડાળિયું હોય ને ઊંચું હોય ને વાછટ લાગે. જો આ 2 પડાળિયું કહેવાય, એમ વાછટ ઓછી લાગે. એટલે અમારે ભગવાનની દયાથી સારું છે, અમારે સિંક્રોનિઝમ 2 સારું, સમજ્યા? એને મારે શરણાગતિ, મારે કૃષ્ણની શરણાગતિ, એટલે અમારે ઉપાધિ બહુ નથી થતી, ઝઘડા ઓછા થાય, સમજ્યા ને? ક્યારેક ક્યારેક થવો જોઈએ. આમાં કોઈ બહેનો મૂંઝાઈ જતા નહીં, મેં કીધું કે તમારે 100% માન્યતા રાખવું, ક્યારેક ક્યારેક મીઠો ઝઘડો કરવો, પણ પાછો એવો હોવો જોઈએ કે ઝઘડો પૂરો થાય ને તરત મનામણા કરી લેવાના, અબોલા ન રાખવા.
ઈ મેં પહેલાં કીધું, કોઈ દી અબોલા ન રાખવા, કોઈની સાથે અબોલા ન રાખવા, તમારા ઘરવાળા રે કે પત્ની અરે એમ નહીં, કોઈની સાથે. એટલા માટે બાંધવું ખરું, પણ પાછું એની બેઠકે પાછું બોલવા માંડવું, સમજ્યા? એવું કરવાથી થોડુંક આમ જીવની અંદર ગૃહસ્થાશ્રમની થોડીક મજા રહીએ. હાવ તમે ઓલું મૂંઢની જેમ વર્તો ને તો એમ થાય કે આ તો હવે સંન્યાસીની થઈ ગયા લાગે, ગૃહસ્થાશ્રમ માંડ્યો નકામો એવું લાગે. હું જેમ ભાગવત વાંચું છે ને, મારા ઘરવાળા આનું આજ ભાગવત વાંચે છે, અને મારા કરતાં એનું વાંચન વધારે. મારે તો બીજી વ્યવહારિક પ્રવૃત્તિ આ તે થોડી ઘણી હોય, એટલે કળશી કલેક્ટરનું કામ એ કરે, વાંચન વધારે એ કરે, ને વ્યવહાર હું કરું, ને બાકીનું ભજન ભક્તિ જેટલી થાય એટલી કરવા પ્રયત્ન કરીએ. એટલે બધી બહેનોને અનુરોધ, બધી બહેનોને માતાઓને વિનંતી, બહેનોને ભલામણ કે ભક્તિભાવ ઘરની અંદર રાખજો. જો ઘરની અંદર ભક્તિભાવ હશે, બહેનો ભક્તિભાવવાળા હશે, તો બાળકો ભક્તિભાવવાળા થશે, દીકરીઓ ભક્તિવાળું ભાવવાળ્યું થશે. સાસરે જશે ને ત્યાં એના કુળની અંદર એ ભક્તિ ભેગી લઈ જાય, અને એ ભક્તિ થકી તમારું રૂડું કહેવાય, એને બાઈ માણસના માવતરના વખાણ કરશે, આ બેન કેટલી સંસ્કારી છે, એના માવતર કેટલા સંસ્કારી હશે. એટલા માટે વખાણ કરે ને એ બધાને ગમે, મને ગમે ને તમને ગમે. હકીકત છે, આપણે માણસો છીએ ને, આપણે બધા માણસો છીએ. અહીંયા આવે ને લોકો હાર પહેરાવે તો મને એમ થાય ઓહો હાર પહેરાવ્યો, પણ અભિમાન ન કરાય. બોટમ લાઈન આ પાયાની વસ્તુ, આ પાયો પાકો હોય તો ઇમારત એના ઉપર રહીએ. અહીં બેઠો છો તો હાર પહેરાવે તો આપણે ભગવાનનો ઉપકાર માનવાનો કે હાર પહેરાવ્યો, એ હાર પાછો આપણે એને પહેરાવી દેવાનો, એટલે ઋણ જતું રહીએ. અને જે કાંઈ પુણ્ય મળે નહીં, ભાગવત ભગવાનના ચરણારવિંદની અંદર દરરોજનું દરરોજને અઠવાડિયાને ભેગું થયું તો અઠવાડિયે ભગવાનને સમર્પિત કરી દેવાનું, એટલે આપણું પુણ્ય કાર્ય હોય એ આપણા ખાતામાં જમા ન થાય. કારણ કે પુણ્ય ઝીરો થાય, પાપ ઝીરો થાય, ત્યારે જીવનું મોક્ષ થાય. એટલા માટે આપણે જો મોક્ષ જોતો હોય તો પુણ્યને ભેગું નહીં કરવાનું, ભગવાનને સોંપી દેવાનું, ભગવાનને ચોપડો રાખવા દો, આપણે માથાકૂટ નહીં. ઇન્કમ ટેક્સના ચોપડા રાખીને ઓલા ઓફિસરો આવીને પૈસા ખાઈ જાય ભલામણા, સમજ્યા? એના કરતાં ભગવાનને હોપી દો ને આપણે કાંઈ ચિંતા નહીં. જેમ કરવું એમ દ્વારકાવાળો ઉપરવાળો કરવું એમ કરે. એટલા માટે દરેક બહેનોને ખાસ ભલામણ કે ઘરની અંદર ભગવાનનું ભજન થાય એવું વાતાવરણ ઊભું કરજો, ઘરની અંદર આરતી ઉતરે એવી વ્યવસ્થા કરજો, ઘરની અંદર બધા મેમ્બરોને ભેગા થઈને સાંજના વખતે એક બે કલાક, અડધો કલાક, પા કલાક જેવા સંજોગો એટલું ભજન કરવું, કૃષ્ણની ધૂન, કાંઈ નહીં તો કાંઈ નહીં, નારાયણ નારાયણ એવી ધૂન બોલવી. શું એટલા માટે બાળકોને સંસ્કાર આવશે, ફરી ફરી જેમ સતયુગની અંદર હતું ને એવું વાતાવરણ આપણા ઘરની અંદર થશે. જગતની બહુ રો પેલી નહીં કરવાની, સમજ્યા ને? ગઈકાલે 10:30 હું ને મારા ભાઈ ઘરે ગયા ને તો ત્યાં બહેનોનું ઢુંગલું બેઠું હતું, ત્યાં એ પડોશમાં જે કંઈ બહેનો રહેતા હશે ને ત્યાં ઢુંગલું બેઠું હતું. બેઠું પટ હું તોડા મારતા હોય, મારીને તારી ઉતેડ કરતા હોય. ડોશીમાં બેઠી હોય ને તો એમ કે તારી વવે હું રાંધ્યું હતું, મારી વવે આ રાંધ્યું હતું. અમારે તો લોહી પી ગયું, અઠવાડિયાથી વાંહે પડી ગયું, મળવા જાવું મળવા જાવું, અહીં હવે વણ ઉતારવાનું બાકી છે ને મળવા જવાનું. હું હકીકતની વાત છે, અમે ખેડૂત હતા, અમારે મારી ભાભીઓને હતા ને એ મળવા જવાની વાત કરતા, એટલે બધી ભેગી વાત કરું છું, ત્યારની વાત કરું છું ને અત્યારની. મને ગામડામાં હું હાલે છે ને શબ્દ સહ, તમે કહો કુકાઓના 50% લોકોને ઘરની વાર્તા હું તમને કહું જો, ભલે મને કોઈ કીધી હોય કે ન કીધી હોય ગમે એમ, 50% લોકોની વાર્તા હું તમને કહું અને 90% સાચી પડે, 90% સાચી પડે. ખોટું કહેતો નાનજીભાઈ હોય ત્યાં પૂછજો, લ્યો છે નાનજીભાઈ નથી, જો નાનજીભાઈ રહ્યા. આપણે 2 મિનિટ નાનજીભાઈને વિનંતી કરીએ કે અહીં આવી, અને એ ત્યાં અમારે અમેરિકાના અમારા ગ્રુપમાં જ છો, નાનજીભાઈ ગેવરિયા છે પણ ગણાય પાઘડા ગ્રુપમાં, પૂછી દો એને. અહીં નાનજીભાઈ આવો આવો, નાનજીભાઈ 2 મિનિટ આવો આવો, 2 મિનિટ આપણને પોતાની અનુભવો અમેરિકાના કહેશે. તમને એમ ન થાય હું અહીં બેઠો બેઠો અમેરિકાના વખાણને ગપ્પા મારું, નાનજીભાઈ એના શબ્દોથી આ તમે સાંભળીએ. આપણે કૃષ્ણ ભગવાનની વાર્તા આગળ લેવાની છે, હવે આપણી પાસે 15 મિનિટનો સમય છે, કૃષ્ણ ભગવાનને બોલાવવાના છે. મીનવાઇલ નાનજીભાઈ આપણને 2-3 મિનિટ સુધી પોતાનો વિચારો અમેરિકા વિશેના એના અનુભવો આપણને કહેશે. આનો લાભ આ તાલુકા પંચાયત પ્રમુખ, કુકાઓના માજી સરપંચ, એનો લાભ આપણને બીજે ક્યારે દિવસે મળશે? એટલે બોલો બોલો, હા હું તો પહેલાં પહેરાવી દઉં,
અહીંયા હોય ઉરાવો.